જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. આટલા બધા ફોલોઅર્સ હોય, આટલા બધા ચાહકો હોય, આટલા બધા ફેન્સ હોય અને તે છતાંય તમારું બધું વર્ક સાતમા આસમાન પર હોય પણ અગર આપકે પાંવ જમીન પર હે, આટલા અનઝ્યુમિંગ માણસ મેં કોઈ દિવસ જોયા નથી. વન મોર રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર જય વસાવડ. અને જય, વી જસ્ટ વોન્ટ ટુ થેન્ક યુ કે મને લાગે તમે અમુક હજારથી ઓછાના ઓડિયન્સને તમે સંબોધતા નથી પણ ફોર અ સ્મોલ ઓડિયન્સ તમે આવ્યા છો, ફોર રોટરી તમે આવ્યા છો અને સો થેન્ક યુ વેરી મચ એન્ડ ધ સ્ટેજ ઇઝ યોર્સ, પ્લીઝ કમ. તો એનું રોટરી કનેક્શન પણ છે, હવે એ જો એમને વાત કરવી હોય. ડાગ ફિલ્મ હતી રાજેશ ખન્નાની, યશ ચોપરાએ બનાવેલી. યશ ચોપરા વોઝ એ રોમેન્ટિક ફિલ્મ મેકર, આપણને બધાને ખબર જ છે. અને મેયર ઓફ કાસ્ટરબ્રિજ નામની થોમસ હાર્ડીની નવલકથા ઉપરથી ડાગ બનેલી. એમાં છેલ્લે રાજેશ ખન્નાની એક સોલો લોકે છે અને એમાં એમ કહે છે કે પ્યાર એક શખ્સ કા મિલે તો ભી બહુત હૈ જિંદગી મેં, મુજે તો ઇતના સારા મિલા મેં તો કુછ ભી નહીં. એટલે મુકેશભાઈ જે ઇન્ટ્રોડક્શન આ બધું આ કરો છો ને તમે બધા આટલા પ્રેમથી ને આટલા વાલથી, એટલે મને કાયમ એ સોલો લોકો યાદ આવે છે કે ભાઈ મેં તો કુછ ભી નહીં. એટલે કોઈ કંઈ હોતું જ નથી, આપણે બધા એકલા જોઈએ છીએ પણ સંસારની સફરની અંદર તમારા બધાનો પ્રેમ મળતો જાય છે ને એટલે રંગ હજાર ખીલતા જાય છે. તો મુકેશભાઈ અને મિથુલાબેન તો કાઇન્ડ ઓફ એ ફેમિલી મેમ્બર ટુ મી. અમારે કોઈ કંઈક એવી ક્રાઇસિસ હોય, મેડિકલી કોઈ એડવાઇસ લેવાની હોય તો કાસ્ટિંગ વોટ છે, સ્પીકર્સ વોટ કહેવાય એ હું મુકેશભાઈનો લઉં કે ભાઈ આપણે હું એમને મોકલું, બધું પેપર્સ મોકલું, બધું અલગ અલગ મોકલું, એમ કહું કે હવે તમને શું લાગે છે સર આપણે એ પ્રમાણે આગળ વધીએ. અને મેં એમને તો કહેલું છે પણ તમને બધાને નહીં ખ્યાલ હોય, મારા એક મિત્ર મારી સાથે ફિલ્મ જોવા માટે અમદાવાદ આવે, કારણ કે અમુક અંગ્રેજી ફિલ્મો અમદાવાદમાં રિલીઝ થાય એ રાજકોટમાં ન થઈ હોય. તો ત્રણેક વખત એવું બન્યું કે મુકેશભાઈ મેદુલાબેન અમને પીવીઆરમાં મળી જાય અને હું ને એ ફ્રેન્ડ સાથે હોય, અમે તો ગાડી લઈને આવ્યા હોય ત્યાંથી રાજકોટથી. પછી મને એમણે પૂછ્યું કે આ કોણ છે દર વખતે આટલા પ્રેમથી આપણને મળે છે, એટલે મેં કીધું એ ડૉક્ટર કપલ છે, મુકેશભાઈ ને મેદુલાબેન, અને એ બપોર પછી પ્રેક્ટિસ નથી કરતા એટલે ફિલ્મ જોવા આવી શકે છે. એવી બે એને ઓળખાણ આપી એટલે મને કહે કે ખરેખર કપલ છે, એટલે મેં કીધું હા કપલ છે. મને કહે કપલ આટલું બધું પ્રેમમાં ન હોય લગ્નના આટલા વર્ષ પછી. એટલે મેં કીધું ભાઈ એ શાશ્વત છે અને હું મેં કીધું ઓળખું છું, જેટલા વર્ષોથી હું ઓળખું છું એટલા વર્ષો મેં ક્યાંય પ્રેમમાં ઘટાડો થતો નથી જોયો, વધારો થતો જોયો છે. આમ મિથુલાબેન હજી બ્લશ કરતા હોય એવું મને યાદ છે, ભલે આ તો પ્રેસિડેન્ટ છે, મેજેસ્ટી છે, હર મેજેસ્ટી સિક્રેટ સર્વિસ એમ આપણે કહીએ, પણ સોશિયલ સર્વિસ, યસ સોશિયલ સર્વિસ ટ્રુ. પણ આ એટલું સરસ રીતે જીવનારા લોકો, એટલે પ્રેમમાં તમારો ભરોસો ઉઠી ગયો હોય ને તો પાછો એસ્ટાબ્લિશ થઈ જાય એવા બે યુગલો અહીં બેઠા છે, એક અનિલભાઈ ને તરુજાબેન છે અને એક આપણે મુકેશભાઈ ને વિદુલાબેન છે. એક કપલ અહીં નથી પણ એને જોઈને મેં એમને એમ કહેલું કે ભાઈ આ 50 વર્ષ એમના લગ્ન નથી ગયા પણ ડૉક્ટર છે બાય ચાન્સ બંને, ડૉક્ટર અશરફ ડબ્બાવાલા અને મધુમતી મહેતા શિકાગોમાં, શિકાગો આર્ટ સર્કલ નામની સરસ ક્લબ ચલાવે છે અશરફભાઈ. તો આ એવા યુગલો છે કે જેને જોઈને પ્રેમમાં ભરોસો ન થતો હોય તો તમને ભરોસો થઈ જાય એવા સરસ માત્ર માણસો છે. પાછળ એટલે સીટ લો હોય તો આગળ પણ ખાલી છે, આગળ આવતા રહી વાતો નહીં. તો બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે એ લોકો, અમારે તો એમ જ ચર્ચા થઈ હતી કે એક ક્લબ મીટિંગ કરવાની છે અને મેં કહ્યું હતું કરીશે વચનમ તવ, તમે જેમ કહો એમ. તો 13 તારીખનો સોમવાર નક્કી થયેલો, મને એમણે કહ્યું કે હા આપણે તો કરશું, અમારા મેમ્બર તો આવશે. મને એમ થાય કે મુકેશભાઈ ને વિદુલાબેનનું ફંક્શન હોય તો આપણે મંડે એવું શું કામ રાખીએ, આપણે જરા પ્રેમને શોભે એવો વીકેન્ડ રાખીએ ને એમ. એટલે પછી થોડી જગલેરી કરી અને સેટરડે કર્યું. તમને ખ્યાલ હશે કે હમણાં જ આ અઠવાડિયામાં જ ડિક્લેર થઈ ગઈ ડેટ અને આ અઠવાડિયામાં જ બધું એસ્ટાબ્લિશ કરી દેવામાં આવ્યું. તો મને અહીં બહાર આવ્યો ત્યારે આઈ ગેસ તમે જ બોલેલા ને કે ભાઈ અમારા રોટેરિયન મિત્રો કરતા તમારા ચાહકો વધી ગયા છે ઓડિટોરિયમની અંદર, અત્યારે તો હું આમ જોઉં છું કે ઊભા પણ રહી ગયા છે, પાછળ કેટલાક 8-10 મિત્રો તો ઊભા રહી ગયા છે. એટલે ધીસ ઇઝ ધ પ્રેમના રંગ આપણે બોલીએ ને, આ પ્રેમનો રંગ છે
કે ભાઈ ચાલો કોઈ રીતે આપણે થોડી વાતો સાંભળીએ, મળીએ, વાઇબ્રેશન્સ ઝીલીએ, એકબીજાની આંખમાં આંખ નાખીને બેસીએ. આપણે એવું માનીએ છીએ કે પ્રેમના રંગ ત્યારે ખુલે છે કે જ્યારે લોકો વાતો બહુ કરો. પણ મારું વ્યક્તિગત અનુભવ અને નિરીક્ષણ એવા છે કે પ્રેમના રંગ ત્યારે ખુલે છે કે જ્યારે તમારી વાતો પૂરી થઈ જાય, ખૂટી જાય, અને છતાં એકબીજાનું મૌન પણ તમને કંપની આપ્યા કરે. સોલાસ ઇન સાયલન્સ એમ તમે કહી શકો. તો એ જે છે ને એ એ પ્રેમના બહુ બહુ ગમતો રંગ છે મને. કે હવે એવા મિત્રો છે કે ભાઈ સાથે બેઠા હોય તો કંઈ સતત વાતો કરવાની ન હોય, પણ બાજુમાં છે, તું હો બસ એટના કાફી હે, તું હો. તો જે લોટરીની વાત કરી, એ એવું હતું કે 2006ની અંદર જર્મનીની રોટરીની ટ્રીપ હતી, જીએસસી ટ્રીપ. જે બધા રોટરીના મેમ્બરો હશે એમને ગ્રુપ સ્ટડી એક્સચેન્જ વિશે ખ્યાલ હશે કે ત્યાંથી અહીં લોકો આવે અને એમાં લોકોની ઘરે રહેવાનું હોય. એટલે તમારે જર્મન લોકોની ઘરે રહેવાનું, નોટ ઇન હોટલ. રોટરિયન તમને હોસ્ટ કરે. અહીં જે આવ્યા હોય એને આપણા રોટરિયન મિત્રોની ઘરે રહેવાનું. અને એમાં મારું સિલેક્શન થયેલું. ધેર વોઝ અ સિનિયર રોટરિયન ફ્રોમ સુરત, દેવેન્દ્ર શાસ્ત્રી. જરા આર્મીના કર્નલ જેવા એકદમ સ્ટ્રિક્ટ હતા ને, બધા સવાલો બવાલો પૂછીને એકદમ ઇન્ટર, કોઈ પેલી ભલામણને કાગળો ને અલા ભાઈ આમ છે ને આ ભાઈ આમ છે ને એવું કશું જ નહીં. અને આઈ વોઝ ઝેર, બહુ મજા પડેલી. ઇટ વોઝ માય ફર્સ્ટ એવર યુરોપ ટ્રીપ. એની પહેલાં એક યુએસ ટ્રીપ જ કરેલી, એટલે પહેલી બે જે ટ્રીપ થઈ એ આવી રીતે જ થઈ. યુએસથી 2004માં અને 2006માં જર્મની, પછી દુનિયા ધીરે ધીરે હું મારી રીતે ફરતો થયો. પણ એ જે ટ્રીપ થઈ એ ટ્રીપની અંદર એટલી બધી મજા આવી બધાને અને મને પણ. તો ઇવેન્ચ્યુઅલી એટ ધ એન્ડ ઓફ ધ ટ્રીપ આઈ વોઝ એવોર્ડેડ ઇન જર્મની પોલ હેરિસ ફેલો. એટલે હજી એ સર્ટિફિકેટ મેં રાખ્યું જ છે, મારા ટેલિવિઝનની બાજુમાં જ છે, મારા ઘરની અંદર, પોલ હેરિસ ફેલો. તો આજે એવું થયું કે ઓનરરી મેમ્બર એન્ડ પોલ હેરિસ ફેલો, એટલે ઇટ્સ એ ડ્યુઅલ કોમ્બિનેશન. તો સરસ. એ બધા રોટરિયન મિત્રોનો પણ પ્રેમ છે એવું છે. અને ત્યાં મને તો યાદ છે જર્મનીની આ વાત નીકળી એટલે કહી દઉં, રોટરીની મિટિંગ પણ છે ઇવેન્ચ્યુઅલી, એટલે તો બધાને મજા આવે એવું છે. કે ફર્સ્ટ ટાઈમ જ્યારે મારે ત્યાં જવાનું હતું, મને કહેવામાં આવેલું કે ઇન્ડિયન કલ્ચર ઉપર ને એવી નાની નાની સ્પીચ તૈયાર રાખજો, ત્યાં બોલવાનું થશે, એ લોકો તમને કહેશે. તો હેસન નામનું સ્ટેટ છે જર્મનીમાં, અને હેસન સ્ટેટના એક સરસ મજાના એકદમ રૂડા રૂપાળા ગામડાની અંદર એક આખી સરસ મિટિંગ હતી. કેસલ હતો, સરસ બધું, એકદમ સિનિક કહી શકો તમે, જે ખૂણેથી પિક્ચર પાડો એ બ્યુટિફુલ જ આવે એવી જગ્યા હતી. ત્યાં પહેલાં ક્લબના પ્રેસિડેન્ટ મને લઈ ગયા કે ભાઈ તમારે સ્પીચ આપવાની છે. મેં કીધું આ ફર્સ્ટ, અમે ચાર પાંચ બધા અલગ અલગ ઘરે રોકાયેલા હતા, એમાં હું એ જગ્યાએ હતો. એટલે મેં કીધું યસ. તો મને કહે કે કેટલી તમારું ડ્યુરેશન હશે સ્પીચનું? એક તો જર્મન લોકો અંગ્રેજી થોડું થોડું અટકીને બોલી શકે, કારણ કે એમની માતૃભાષાનો પ્રેમ આપણા કરતાં વિશેષ છે. તો એ પૂછતા હતા કે કેટલી મિનિટ, એટલે મેં કીધું હાફ એન અવર. ઓ, હાફ એન અવર યુ આર ગોઈંગ ટુ સ્પીક? એટલે એનો ચહેરો જોઈને મને એમ થયું કે અમને હમણાં હળવો એટેક આવી જશે હાફ એન અવરનું સ્પીચ એવું સાંભળીને. એટલે એટલે મેં તરત જ એમાંથી ઓછું કર્યું. મેં કીધું ધેન વી કેન કન્ક્લુડ ઇન 15-20 મિનિટ્સ. 15 મિનિટ્સ! એટલે પછી મને એમ થયું કે ભાઈ આપણે એમને જ પૂછવું જોઈએ કે કેટલું. એટલે મેં કહ્યું કેટલું ચાલે? મને કે સ્પીચ શુડ બી ઓફ 5 મિનિટ્સ. એટલે મેં કીધું તો આપણે મિટિંગ શેના માટે કરીએ છીએ, કારણ કે હું તો આપણી ભારતની રોટરી મિટિંગોથી ટેવાયેલો કે પહેલાં 1-1.5 કલાક તો બધું ચાલે, પછી કે ખાવા પીવાની કે એવી બધી વાત આવે. તો મને કે વી આર મિટિંગ ફોર ઇટિંગ, ફોર ફેલોશિપ. આપણે તો ખાણીપીણીને જલસો કરવા માટે ભેગા થયા છે, આ સ્પીચ થોડી હોય. આ તો તમે આવ્યા છો બહારથી, એટલે જસ્ટ તમે બોલો કે હું આ છું, આ દેશમાંથી આવ્યો છું, બરાબર. અને તમે ઇન્ટ્રોડ્યુસ કરો તમારી જાતને, એ 5 મિનિટમાં તો ઇનફ છે. આટલું બધું કંઈ બોલબોલ કરવાનું હોય, ખાઈ પીને જલસા કરવાના હોય આપણે. સો એમણે મને એક સરસ મેસેજ પણ આપ્યો કે બેઝિકલી તમે હળો મળો ને, એ જ એક પ્રકારનું પ્લેઝર, એક પ્રકારનું સેલિબ્રેશન છે. સેલિબ્રેશન માટે તમારે પ્રવચનોની જરૂર નથી, શબ્દોની જરૂર નથી. ટુ મીટ ધ લવલી પીપલ ઇઝ અ સેલિબ્રેશન. સચ અ વન્ડરફુલ મેસેજ. લોકોને સરસ ગમતા લોકોની વચ્ચે હું, એક ઉત્સવ છે. ઉત્સવ તારીખો મુજબ નથી આવતા, તિથિઓ મુજબ નથી આવતા, તહેવારો મુજબ નથી આવતા. તમે તમને જે ગમતા હોય એવા માણસોની ભેગા તમે હો, એ તહેવાર છે, બરાબર. બાકી બધો વ્યવહાર છે, પણ તમને ગમતા માણસની સાથે તમે હો એ તહેવાર છે. સો માય, એવા એવા લોકો છે ઘણા બધા મિત્રો અમારા, હું પરિચિત હું, એવા મિત્રો આવ્યા છે
શૈલેષભાઈ આવ્યા છે, અમારા અશ્વિનભાઈ આવ્યા છે, જનક છે, પ્રણવ છે, એટલે હું અમુક અમુક અમારા વાચકો રીડર બિરાદરો હું એમને કહું તો એ પણ મળતા હોય મને, તો એ લોકોને બીજું કશું જ નથી મળવાનું, એ લોકો એટલા પ્રેમથી આવે છે, શું કામ આવે છે, બસ કે ભાઈ ચાલો જય આજે અમદાવાદ આવ્યો છે ને તો આપણે ચાલો જય આવીએ. હું અહીં હોઉં અને કંઈક ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં લખું તો કેટલાક લોકો કહે કે ભાઈ અમારે તમને જોવા છે એમ. એટલે મેં કીધું મારામાં કંઈ જોવા જેવું ખાસ છે નહીં, હું ટી શર્ટો એવા પહેરું છું કે એ ક્યારેક જોવા જેવા લાગે, બરાબર, ઘણાને ન જોવા જેવાય લાગે. તો આજે જ મને, હું કાલે એક કાર્યક્રમ છે નરેન્દ્ર મોદી ઉપરનો અને જયેશભાઈ શાહ નવભારત જેપી ગ્રુપ અને નવભારત પબ્લિકેશન એમણે રાખ્યો છે, એટલે ઓપન ફોર ઓલ છે, એટલે એવું નથી કે એમાં કંઈ એન્ટ્રી ટિકિટ કે પાસ છે દીનદયાળ હોલમાં. તો કાલે રાત્રે 8 વાગે આમાંથી કોઈને આવવું હોય તો યુ આર મોસ્ટ વેલકમ. 20 મોદી 20 નામની એક બુકનું વિમોચન છે, એમાં મારે બોલવાનું છે. તો મને કહે કે આજે તો પ્રેમ ઉપર બોલવાનું છે ને, એટલે મેં કીધું હા. તો મને કહે કે આ શું આવું ખોપરી બોપરીવાળું ચડાવીને બેઠા છો એમ. મેં કીધું તો પ્રેમ લૂંટાઈ ગયા ઉપર પણ હું બોલી શકું, આમાં તો 1000 રંગ છે. તો પાયરેટ્સ ઓફ ધ કેરેબિયનની અંદર એક ડેવી જોન્સ નામનું કેરેક્ટર હતું, તમને બધાને જો ખ્યાલ હોય તો, કે જેણે એક મૃત્યુના આત્માઓ જે બધા હોય, મરી ગયેલા આત્માઓ, એ લઈને જવાની એની જવાબદારી હતી. ને 10,000 જે પેલા વર્ષ હોય, 10,000 વર્ષ, 10,000 યર્સ, ત્યાં સુધી એને આવી નરકના દરવાજે ખેપ કરવાની જવાબદારી નિભાવવાની. એટલે એક દિવસ એની પ્રેમિકા સાથે એને રહેવા મળે, આ એનો કર્સ હતો. પણ એક દિવસ પ્રેમિકા સાથે રહેવા મળે એના માટે 10,000 વર્ષ લગી નરકની યાતના ભોગવવા માટે તૈયાર હતો. સો ઇટ વોઝ, એટલે એ બહુ કુરૂપ થઈ ગયેલો આ બધી નરકની યાત્રાઓ કરી કરીને, પણ એનું હૃદય છે એ બહુ, એમ જુઓ તો બહુ સુંદર હતું. તો એ રીતના આપણે જે પ્રેમની વાત કરીએ, મને અને મુકેશ માવીશી સાહેબને ભેગા કરવાવાળા ચંદ્રકાંત બક્ષી, બક્ષી તમને ખબર છે તો મિજાજમાં, કટારમાં, બધી રીતે કટાર લેખક હતા, એટલે તેજ ધાર એકદમ અને રેઝર શાર્પ. અમારે રાજકોટ આવેલા તો રાજકોટમાં આયોજકોએ કંઈક એમના માટે કોઈ વ્યવસ્થા કરી હશે હોટલમાં. હું તો ત્યારે ગોંડલ રહેતો, એટલે અમે તો ગોંડલથી 3 મિત્રો સાંભળવા ગયા હતા એમને. તો અમે હજી આમ આગળ ગયા ત્યાં ઊભા હતા બક્ષી સાહેબ, તો અમે તો એક્સાઇટ થઈ ગયા, વાહ બક્ષી સાહેબ આગળ ઊભા છે આપણી. અને એ તો ઓલવેઝ આમ તમે મોઢું જોઈ શકો અરીસામાં, જેમ એટલા શૂઝ પણ પોલિશ કરેલા હોય, સૂટ પહેરેલો હોય, બધું એકદમ રોયલ એટિકેટની અંદર હોય. તો પેલા આયોજકને ખભે હાથ મૂકીને કે તમે ભાઈ જે હોટલ કરાવી છે ત્યાં હું મારા આલ્સેશન કૂતરાને ન રાખું, એટલે હું એમ કે અહીં રહેવાનો નથી, હું મારી રીતે કરાવી લઈશ મારી હોટલ એમ. એટલે આ ટાઈપના માણસ કે બુલ, જેને જેનું ફંક્શન કરવા આવ્યા છે એને જ હજી ઓપનિંગની અંદર એમણે પટકારી લીધા. તો એવા બક્ષી સાહેબે મને પહેલી વખત જ્યારે મળ્યા અને બહુ પ્રેમથી મળ્યા, ત્યારે હું લખતો હતો એટલે વાંચતા, એટલે એ બ્લેસિંગ થઈ ગયા. તો ભેટી પડ્યા કે ભાઈ યાર ગલે મિલો, હવે શું એમ કે ભાઈ હાથ મિલાવવાના અંતે, એમ કરીને મારા પુસ્તકની પ્રસ્તાવને એમણે લખી, પુસ્તક થાય એના માટેની ભલામણ પણ એમણે કરી. તો વરલીની અંદર મને કે કંઈ મારો ફ્લેટ છે ને તમે આવો મુંબઈ, આપણે બેસીએ. ને મુંબઈ હું ગયો, અમે મળ્યા, ચિત્રલેખાનો એક કાર્યક્રમ હતો, એમાં ગેસ્ટ તરીકે આવેલા. મને કે આવો આવો, હું તમને સરસ પીવડાવું. એટલે મેં કીધું પણ હું ડ્રિંક નથી કરતો. તો સામાન્ય રીતે લોકો હશે ખરા, લોકો મસ્તી કરે, અથવા તો એ બી કહે કે ભાઈ ઓકે. બક્ષી સાહેબે મને કહેલું હજી યાદ છે મુકેશભાઈ, મને કહે કે ડ્રિંક નથી કરતા તો સુંદર છોકરીઓના પ્રેમ કેવી રીતે કરશો? તો મેં કીધું ડ્રિંકને સુંદર છોકરીઓને પ્રેમ કરવાને શું સંબંધ? મને કહે કે હું તમને અહીં મુંબઈના એક શેરીફ તરીકે લઈ જાઉં કોઈ સરસ પાર્ટીમાં, ત્યાં કોઈ સારી હિરોઈન આવી હોય તો તમે ડ્રિંક ભલે ન કરતા હો, પણ ડ્રિંક કરવાના બહાને તો વાત શરૂ થાય, બાકી બહાના ગોતવા પડે મને કે વાત શરૂ કરવાના. રોમાન્સ એમને નથી થતા જગતની અંદર, તમારે કારણો ઊભા કરવા પડે કે હું તમારા માટે ચા બનાવું, હું તમારા માટે કોફી બનાવું, હું તમારા માટે આ લઈ આવું. તો એવો કારણો ઊભા નથી કરતા, તમારું તો મુખ્ય કારણ મારે કે મુંબઈની પાર્ટીમાં તમને લઈ કેમ જવા. એટલે મેં એમને હસતા હસતા કીધેલું, મેં કીધું ભાઈ તમે મૂવીની હિરોઈનોની વાત કરો છો ને, તો ડેની એક રોલ ભજવેલો બરસાત નામના મૂવીમાં, બોબી દેઉલ અને ટ્વિંકલ ખન્નાનું ઇન્ટ્રોડક્ટરી મૂવી હતું, અને આપણે રાજકુમાર સંતોષીએ બનાવેલું બરસાત, એમાં ડેની એક રોલ કરેલો ને એમાં એ દૂધ અને મધ બે ભેગા કરીને પીવે છે. જાણે આમ શરાબ પીતો હોય એટલી જ અદાથી ને એટલી જ નજાકતથી પીવે છે. એટલે કોઈ પૂછે છે કે દૂધ અને મધમાં આ શું તમે છો બાપા, આવી રીતે ગ્લાસ લેવાનો ને સિપ લેવાની ને લેવા. એટલે ડેની એવો જવાબ આપેલો કે, એટલે ફિલ્મની અંદર, નોટ ઇન રિયલ લાઈફ, ફિલ્મની અંદર પડદા ઉપર એવો કોઈ કે સરસ ડાયલોગ લખીને એને આપેલો હશે કે મુજે વો નશા પસંદ નહીં જો ઉતર જાય, બીજા નશાઓ તો સવારે ઉતરી જાય છે, મુજે વો નશા પસંદ નહીં જો ઉતર જાય, મોહબ્બત વો નશા હૈ જો કભી ઉતરતા નહીં, કિરદાર બદલતે હૈ નશા નહીં ઉતરતા.
મી બિફોર યુ નામની એક સરસ મજાની નવલકથા અને એના ઉપરથી સરસ મજાની એક ફિલ્મ પણ બનેલી. એના વિશે એ કથા ઉપર મેં લખેલું જ્યારે, ત્યારે એના શીર્ષકની અંદર અમે એવું લખેલું કે ઈશ્ક એટલે કથા પૂરી થાય છે છતાં થાક લાગતો નથી, કથા પૂરી થાય છે છતાં થાક લાગતો નથી, કિરદાર ખતમ થાય છે છતાં કહાનીનો અંત આવતો નથી. કિરદાર જતા રહે છે, કહાની નથી જતી તમારા મનમાંથી. એટલે આમ પ્રેક્ટિકલી તમે જુઓ ને તો જે લોકોના લગ્ન નથી થયા એ બધી લવ સ્ટોરીઓ અમર પ્રેમની કહાનીઓ છે. તમે જોજો શ્રેણી વિજાણન. બરાબર, મિર્ઝા સાહિબાન, રોમિયો જુલિયેટ, હીર રાજા, સોની મહિવાલ, રાધાકૃષ્ણ, તમે જેટલી કહાનીઓ જોશો. એટલે મેં એક વખત કેટલા વર્ષો પહેલા હતો મેં બોલેલો ત્યાં, તો મેં કહેલું, મેં કીધું ભાઈ આમ તમે આમ ઇમેજિન કરો ને આમ પેલું કેટલું સરસ ગુલાબી, આમ તમે હિલ સ્ટેશન ઉપર હોય એવી સરસ સરસ સુગંધી વાતાવરણ થઈ જાય, પ્રેમની વાત કરો એટલે પછી તમે આમ કલ્પના મનમાં થાય કે ચિત્ર બનાવો, વિઝ્યુલાઇઝ કરો કે આમ રોમિયો છે એ એમ કે શાકભાજીની બજારની અંદર ઊભો હોય ને ભાવતાલ કરાવતો હોય એમ કે આ કારેલા કેટલાના આપ્યા ને, બરાબર, આ તો બહુ મોંઘા કહેવાય ને, બે લીમડાના પાન પણ વધારે મૂકી દીધું આની અંદર ને, એવું બધું કરતો હોય તો તમને રોમેન્ટિક નહીં લાગે એમ. બરાબર, કોઈ ચામડાની બેગ લઈને એમ કે મજનુ ઊભો હોય, લૈલા મજનુ વાળો, અને ડૉક્ટર સાહેબ અંદર બેઠા હોય ને એમ કે છેલ્લે તમારો ટર્ન આવશે, તમારી મેડિસિન વિશે તમારે જે કહેવું હોય, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે આવ્યો હોય મજનુ, તો એમાં રોમાન્સ નહીં લાગે. સમજો, વિચારજો આ. એટલે રોમાન્સ આપણે જે ક્રિએટ કરીએ છીએ ને પ્રેમના રંગની અંદર, ઘણો બધો રોમાન્સ તો ઇમેજિનરી રોમાન્સ છે કે આમ થશે ને આમ થશે ને આમ થશે ને. પછી એવું હોય છે કે સવારમાં હંમેશા જ્યારે શિયાળાની સવાર હોય ત્યારે ધુમ્મસ એવું હોય કે આપણને અમદાવાદ છે એ કોઈ સરસ મજાનું મસૂરી જેવું લાગે, પણ પછી તડકો પડે એટલે આપણને ખબર પડે કે આ તો અમદાવાદ જ છે. હજી પતરા નાખેલા છે, મેટ્રોનું કામ ચાલુ છે, ખાડા થયેલા છે, રોડ બદલાઈ ગયા છે, આ બધું છે જ. તો પ્રેમના રંગ બધા ઘણી વખત ઉડી જતા હોય છે, જેમ તડકામાં લાંબો સમય કોઈ વસ્તુ રહે ને એનો કલર ઝાંખો પડી જાય, એમ સંજોગોના તડકામાં પ્રેમનો રંગ પણ ઝાંખો પડી જાય, આવું બને. અને એના માટે એક બહુ જ બ્યુટિફુલ, મને બહુ જ અતિશય ગમતી વાર્તા ઓ હેનરીએ લખેલી, બહુ ફેમસ વાર્તા, અને એની એક વાર્તા તો ખૂબ પ્રસિદ્ધ થઈ પડી ગયા. અને પ્રેમમાં પડી ગયા ત્યારે તો કેવા સપના જોવે કે તારું સંગીત ને મારું ચિત્ર ને હવે તો જલસો જ જલસો, અને આપણે તો બે કળારસિક લોકો ને પાર આપણે તો હવે દુનિયા સર કરી લેશું એમ, તુમ સાથ હો જબ અપને, દુનિયા કો દિખા દેંગે એમ, મોત કો જીને કે અંદાઝ સિખા દેંગે, આ આ આ મિજાજની ફિતુરી આવી ગઈ બેમાં, લગ્ન કરી લીધા. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રેમને કળાને એ બધાને કંઈ લોકો એમ કહે છે કે ભાઈ પહેલાં આપણે ત્યાં તમે જુઓ મોટાભાગે લોકો પ્રેમ કહાનીઓ બનતી હોય છે, પણ ભારતની અંદર તો ઘણી વખત બધું વેઇટેજ કરવામાં આવે કે ભાઈ કુટુંબ કેવું છે, ઘર કેવું છે. આ અમદાવાદની અંદર જ એક એવા લગ્નની અંદર હું હાજર હતો કે જેમાં લગ્ન છે કેટલા બધા એસી છે, સામે પક્ષ બંગલામાં બાથરૂમમાં પણ એસી છે, એવું પ્રાઉડલી કહીને મને કહેવામાં આવ્યું હતું કે એવો આપણે તો પાત્ર કહીધું છે, બાથરૂમમાં એસી છે. અને પછી કયા ટેમ્પરેચર કેવું સેટ કરવું, એકને 16 ગમતું હોય ને એકને 28 ગમતું હોય, એ માથાકૂટની અંદર આખો ઝઘડો થઈ ગયો ને સેપરેટ થઈ ગયા બે જણા. એટલે એસી કેટલા છે એની ગણતરીઓ બધાએ કરેલી બંગલાની અંદર, પણ ટેમ્પરેચર માફક આવે છે કે નથી આવતું બેને કોમન એની ચર્ચા નહોતી કરી. મોસ્ટ કોમન આઈટમ. એટલે આવું થાય છે. હવે તમને તો ખબર હશે એબ્રોડમાં તો અત્યારે એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે, અને એ ટ્રેન્ડ એવો છે કે ભાઈ બેડરૂમ બે બનાવવાના, એક પતિનો બેડરૂમ એક પત્નીનો બેડરૂમ, બધાને પોતપોતાની પ્રાઇવસી જોતી હોય, પોતપોતાની સિરિયલો જોવી હોય, પોતપોતાના મોબાઈલ બચડવા હોય, એટલે પોતપોતાનો બેડરૂમ ને એક માસ્ટર બેડરૂમ જ્યાં બે ભેગા થઈને રહેવું હોય તો રહે, બરાબર, બાકી એટલે ત્રણ બેડરૂમ બનાવવા પડે ઇવેન્ચ્યુઅલી. તો માસ્ટર બેડરૂમ તો ખરો જ, પણ હવે કે સતત ભેગા રહ્યો તો પ્રેમ ઘટી જાય છે. એના કરતાં એમ કે મને મને વચ્ચે કોઈક વોટ્સઅપ ફોરવર્ડ ફરતું ફરતું આવેલું, તો બહુ ઇન્ટરેસ્ટિંગ હતું કે ભાઈ એટલે પથારી હતી ને પથારીમાં વચ્ચે લાકડાની આમ આડી પાર્ટીશન કરેલું હતું, એટલે નીચે એમ લખેલું હતું લગ્નના 10 વર્ષ પછીનો એમ કે બેડ, પછી એની નીચે એમ લખેલું હતું કે 20 વર્ષ પછી ઇલેક્ટ્રિક ફેન્સિંગની જરૂર પડશે. એટલે મેં શરૂઆતમાં પોખી લીધા બે દંપતીઓને અહીં અહીં જે હું ઓળખું છું એવા, કે ભાઈ એ લોકોને જોઈને આપણને એમ થાય કે ના આવું તો નથી હોતું હો સાહેબ. તો એટલે તમારે ખરેખર આમ તમે લોકો છો ને બધા લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે પ્રેરણાદાયી વ્યક્તિત્વ છો કે ના ના લગ્ન કરાય તો વાંધો નથી આવતો એમ, ભેગા હરવા ફરવાનું મળે છે અને જલસા કરવાના મળે છે. તો જો અને ડેલા પાણી ગયા,
હવે જોને ડેલા પવાણી ગયા ત્યારે શરૂઆત તો બહુ સરસ ચાલી, થોડી ઘણી બચત વપરાઈ ગઈ, પછી ધીરે ધીરે પેલો તડકો આવ્યો અને ગુલાબી ધુમ્મસ વિખેરાયો. પૈસા હતા નહીં, બેઠા બેઠા રાજ કપૂર બેઠા હતા એટલે રાજ કપૂર માટે પણ એમણે લખ્યું, મેરા નામ જોકરના બે ગીતો નીરજે લખેલા છે, એ ભાઈ જરા દેખ કે ચલો નીરજનું ગીત છે. તો કે આપ જૈસે લોગ હૈ તો અચ્છા લગતા હૈ, વરના ઇસ શહેર મેં ઇસલી અચ્છા નહીં લગતા કે જીતની ખિડકિયા દેખ રહે હો બોમ્બે મેં, જીતની ખિડકિયા એટલે મોટા મોટા પેલા મકાનો અને પેલા એકદમ કન્જસ્ટેડ પેલા માળાઓ જૂના જમાનાના હતા, તારક મહેતાની જે વર્ણન આવતા ચાલવાળા, એ ખિડકિયા ખોલતે હી નહીં ઉસકો દેખને કે લીએ ઇસ શહેર મેં રહેતે હો. એક એક બારી ઊંધી થઈ જાય છે ને પ્રેમમાં, એમાં અભાવનો રંગ હોય છે કે ભાઈ આ નથી આપણી પાસે, આ નથી. જોને ડેલાનો અભાવનો રંગ શરૂ થયો અને એ રંગની અંદર એવું થયું કે જો છે એ એક દિવસ આવીને ઘરે કહ્યું કે ભાઈ હવે આપણે પૈસા થોડાક મળશે, ખાવું પીવાનું થોડું ઇઝી થશે, કારણ કે મને એક આર્ટ ગેલેરી આખે આખી સજાવવાનું કામ મળ્યું છે અને મારે જ ચિત્રો બનાવવાના છે દરેક દિવાલ ઉપર, તો મોટો પ્રોજેક્ટ છે અને ફલાણો એક બગીચો છે એની વચ્ચે બનવાની છે, મારે તો ત્યાં રોજ જવું પડશે સવારથી સાંજ. તો ડેલા રાજી રાજી થઈ ગઈ, પણ થોડાક સમય પછી એ પૈસા પણ થોડાક ઘટવા લાગ્યા કે ભાઈ આ પૈસા તો આવે છે પણ હજી ટૂંકા પડે છે, હજી એમાંથી કાંઈ આપણે બહુ સારી રીતે રહી નથી શકતા. એક દિવસ ડેલાએ ઘરે આવીને કીધું કે આર્મીના રિટાયર્ડ કર્નલ છે ને એની નાનકડી પૌત્રી છે, ગ્રાન્ડ ડોટર, એને પિયાનો શીખવો છે અને મને એના ટ્યુશન કોચ તરીકે જોબ મળી છે, પણ કર્નલ સાહેબનો એવો આગ્રહ છે કે નાની દીકરી છે ને એટલે તમારે અહીં આવવાનું અને એ રમતા રમતા શીખે એટલે એક કલાકમાં ન પૂરું થાય તો અહીં જમી લેવાનું અને અહીં તમારે આખા દિવસનું લેસન એને આપવાનું, પણ પૈસા મળે એમ છે. એટલે જોને ડેલા હવે રાતના ડિનરમાં જ ભેગા થાય, દિવસે તો બે બહાર હોય પણ પૈસા આવ્યા એટલે થોડા સુખી થયા. એક દિવસે જો પાછો જ્યારે આવ્યો ને ઓ હેન્રીની વાર્તા હોય ને એમાં થોડું ડ્રામેટિક્સ હોય, થોડી નાટ્યાત્મકતા, થોડી આમ ટ્વિસ્ટવાળી ઘટનાઓ, તો જોના હાથ ઉપર પાટો બાંધેલો હતો અને પાટો બાંધેલો હતો એટલે નવાઈ લાગી પેલી ડેલાને કે શું થયું શું થયું, વોટ હેપન, એટલે કે કંઈ નહીં તો ચાલ્યા કરે આમ તેમ એમ કરીને. એટલે ડેલા કે સાચું બોલ ક્યાં જા છો, એટલે જોયું કે કેમ આ વાતમાં એ ક્યાંથી આવ્યું, કે તું ખોટું બોલે છે, કોઈ આર્ટ ગેલેરીએ જતો જ નથી. એટલે જોઈએ કહ્યું કે ભાઈ આ વાત તો સાચી છે, તે પકડી કેમ લીધું, ભાઈ હું આર્ટ ગેલેરી જ જતો, હું તો એક લોન્ડ્રીની અંદર કામ કરવા માટે જાઉં છું, ત્યાં મારે કપડાંની ગાંસડીઓ ભરી ભરીને મૂકવાની હોય છે અને એમાં ઇસ્ત્રી ઉપર મારો હાથ ગરમ લાગી ગયો એટલે એમ કે દાજી ગયો ને એટલે એમાં પાટો બાંધો અને ત્યાં તાત્કાલિક બધા ભેગા થયા, પાટો બાંધી દીધો, તને કેમ ખબર પડી કે હું ખોટું બોલું છું. એટલે ડેલા એમ કીધું કે ભાઈ હું કે એમ કે કોઈ આ આર્મીના કર્નલની ગ્રાન્ડ ડોટરને મ્યુઝિક શીખવાડવા માટે જાઉં છું, હું તો એક કપડાની દુકાનની અંદર રંગવા માટે જાઉં છું, એમાં આજે બપોરે કોઈ હફડું ફફડું થઈને આવ્યું કે ભાઈ એક સાદું કપડું હોય ને તમારી પાસે ખાલી તો આપણને એક ભાઈને એમ કે દાજી ગયા છે ને તો વીંટવાનું છે તાત્કાલિક, તો એક તાકો ફાડીને થોડુંક આપી દો ને. હવે ઓ હેન્રી આગળ સ્કોર્પિયન પંચ જે લઈ આવે છે ને આ લઈ આવે છે આગળ, કે આ તો થઈ ગયું, ઘટના તો પૂરી થઈ ગઈ, એકબીજાનું જૂઠ આમ જુઓ તો પકડાઈ ગયું પણ ખરેખર જૂઠ નહોતું, પ્રેક્ટિકલી તમે જુઓ તો જૂઠું હોવા છતાં પ્રેમ હતો. જો પ્રેમનો કેવો ઇન્ટરેસ્ટિંગ રંગ છે, બે ખોટું બોલે છે એકબીજાની સામે, બે જૂઠા છે ખરેખર અને છતાં પ્યાર સાચો છે, કારણ કે પહેલાંને દુઃખી ન થાય એને થોડાક પૈસા વધારે મળે ને ઘર સરસ ચાલે ને સંસાર બરાબર ચાલે એટલા માટે બોલાયેલું જૂઠ છે, નહીં કે એને ચીટિંગ કરવા માટે, એને છેતરવા માટે, એને ઉલ્લું બનાવવા માટે બોલાયેલું જૂઠ છે. એટલે સંસાર તો શરૂ થયેલો જ છે, રાતના જમવા બેસે ત્યારે, કારણ કે હવે તો રાત પડી ગઈ છે ને હવે તો રહસ્યો ખુલી ગયા છે કે આપણે શું કરીએ છીએ. તો વાર્તાની શરૂઆતમાં ઓ હેન્રી એવું લખેલું છે કે વેન વન લવ્સ વન્સ આર્ટ, જ્યારે કોઈ પોતાની કળાને પ્રેમ કરે છે, વેન વન લવ્સ વન્સ આર્ટ, બરાબર. આ બંને જણા સ્ટ્રગલર તરીકે બગીચાઓમાં ભેગા થતા ને, જ્યારે રોમેન્ટિક ગીતો ગાતા અને ફિલ્મો જોવા જતા ત્યારે એકબીજાને કહેતા કે આપણે તો કેવા કળા રસિક લોકો, તને મ્યુઝિક ગમે મને પેઇન્ટિંગ ગમે, વેન વન લવ્સ વન્સ આર્ટ, નો સર્વિસ સીમ્સ ટુ હાર્ડ, નો સર્વિસ સીમ્સ ટુ હાર્ડ, કે જ્યારે તમે કળાના પ્રેમમાં હો ત્યારે તમને કોઈ ભોગ આપો એ દુઃખી નથી થતા. એટલે આ બધી ઘટના બની જ આ દિવસે, એટલે જો અને ડેલા ભેગા થઈને જમતા હોય ત્યારે જો હસતા હસતા બોલે છે કે વેન વન લવ્સ વન્સ આર્ટ, એટલે ડેલા એમ કહે છે કે નો વેન વન લવ્સ ધેટ્સ ઇનફ.
Forget about art and forget about service. When one loves, that's enough. કોઈ પણ રીતે આપણે જે કામ કરીએ છીએ એમાં આર્ટ નથી. કપડાં રંગવાના કામ, લોન્ડ્રીના ઇસ્ત્રી કરવાના કામ, આમાં આર્ટ નથી. ઇવેન્ચ્યુઅલી છતાં પણ આમાં પ્રેમનો રંગ છે. આર્ટ ન હોવા છતાં આર્ટ છે. વેન વન લવ્સ, કારણ કે આપણે પ્રેમ તો કરીએ છીએ ને, પ્રેમ કરતા હતા એટલે છુપાવી દીધી આ વાત કે સામા માણસને હર્ટ ન થાય. જાવેદ અખ્તરે તો બહુ સરસ મજાનું કાર્ડિયોલોજીસ્ટ ભૂંજાઈ જાય એવું લખેલું છે, બહોત આસાને પહેચાન ઉસકી દુખતા નહીં હૈ તો દિલ નહીં. ભાઈ, તમારે કાર્ડિયોગ્રામ કરાવવાની જરૂરત નથી, તમારે દુખે છે કે નહીં એટલું તો ચેક કરી લો. પણ એ દુખવાની કયા દુઃખની વાત છે? પ્રેમના રંગો જે છે, અનેક પ્રેમના રંગો આપણી આસપાસ છે, પથરાયેલા સરસ મજાના રંગો છે. આપણે જોઈએ છીએ પહેલાંના જમાનામાં, માની લો કે બે જણા છૂટા પડે એ આમ લોકો આમ જેને કહેવાય જમીન ખા ગઈ, આસમાન નીકળી ગયા, એ ટાઈપનો આમ ધરતીકંપ જેવું ઘટના ગણાતી હતી. આજે ઇટ્સ વેરી ઇઝી બ્રેકઅપ, એમ બોલીને મેસેજ કરીને, લોકો ટેક્સ્ટ કરીને બ્રેકઅપ કરી નાખે છે. કારણ કે એ પેલું કમિટમેન્ટવાળું, એક રિશ્તાની જવાબદારીવાળો ભાર નથી એમની ઉપર. તો મેં ઘણી વખત એમ કહ્યું છે કે પ્રેમના જે તબક્કાઓ છે ને, એની અંદર ત્રણ કલર આવે તમારી પાસે પ્રેમના. પહેલો કલર છે આમ પેલી ટ્રિપલ એ રેટિંગ ન હોય ક્રેડિટ કંપનીઓમાં ને એમાં શેરબજારમાં, એમ 3A ટ્રિપલ એ વાળા ત્રણ કલર આવે, ત્રણ તબક્કા આવે, ત્રણ પગથિયા આવે. ફર્સ્ટ ઇઝ એટ્રેક્શન, તમને આકર્ષણ થાય, તમને એમ થાય કે આ તો મજા આવે છે, એની સાથે ગમે છે, એની સાથે વાત કરવી ગમે છે, એની સાથે બેસવું ગમે છે, એની સાથે એની સામે જોવું ગમે છે. હું હમણાં ઇસ્તંબુલ ગયેલો, ત્યાં ઓરહાન પામુક નામના એક નોબેલ લોરિયટ લેખકે માસુમિયત મ્યુઝિસી નામનું એક મ્યુઝિયમ બનાવ્યું છે. એમાં એની માય નેમ ઇઝ રેડ નામની એક મોટી નવલકથા છે, એના હીરો કમાલને આગળ કરીને, અને એમને જે નોબેલ પ્રાઇઝ મળ્યા એમના પૈસા ખર્ચી નાખ્યા છે મ્યુઝિયમ બનાવવામાં. કે તમારી પ્રેમની યાદો છે ને, એનું મ્યુઝિયમ આપણે બનાવતા જ નથી, એમનો સૂર એ છે મ્યુઝિયમ બનાવવા. માસુમિયત મ્યુઝિસી, મ્યુઝિયમ ઓફ ઇનોસન્સ, મ્યુઝિયમ ઓફ ઇનોસન્સ. વેન યુ આર લવિંગ સમવન, યુ આર લાઈક એ ઇનોસન્ટ કિડ, તમે માસૂમ થઈ જાઓ છો પ્રેમ કરતી વખતે. અને માસુમિયતના મ્યુઝિયમ નથી બનતા લોકો, વિજેતાઓના તાજના મ્યુઝિયમ બનાવે લોકો, મોટી મોટી તલવારોના મ્યુઝિયમ બનાવે લોકો, જીતેલા કિલ્લાઓના મ્યુઝિયમ બનાવે, મોટી મોટી શોધખોળોના મ્યુઝિયમ બનાવે. પણ તમે ઇનોસન્ટ છો, તમે નાના પેલા લખોટીઓ ભેગી કરો છો, બાકસની છાપ ભેગી કરો છો, નાના બાળક તરીકે ફુગ્ગાઓ ભેગા કરો છો, આ મ્યુઝિયમની વસ્તુ નથી બનતી. એમાં એક જગ્યાએ એક વસ્તુ એમણે રાખેલી છે, કોઈ લાલ હોઠ લિપસ્ટિકના ટચ કર્યા હોય એવો કોન, આઈસ્ક્રીમનો, આઈસ્ક્રીમનો અડધો ખવાયેલો કોન, જેમાં એક કોનની એક ધાર ઉપર, મકાઈનો કોન હોય પેલો, એક ધાર ઉપર લિપસ્ટિક છે. હવે આમ જુઓ તો કશું જ નથી ને, આપણે જોઈએ એટલે આપણે તરત એને કચરા ટોપલીમાં નાખીએ, ઇન ડસ્ટબિન. પણ જે કોઈ આમ તમે હવે કલ્પના કરો, કોઈ તાજો તાજો આમ જેને કહેવાય રમેશ પારેખની ભાષામાં તાજો મૂછનો દોરો ફૂટ્યો હોય એવો કોઈ જુવાન હોય, અને એને એવી જ રીતે ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે કોઈને ફૂલ લીધાનું યાદ, એવા જ માહોલની અંદર કોઈ છોકરી મળી ગઈ હોય મેઘધનુષ જેવી, પતંગિયા જેવી, અને એણે હા સોનલ વર્ણી સાંજ એવું કહેવાતું રમેશ પારેખ જ્યારે બોલતા ત્યાં, તો એ એ હવે ધારો કે એ છોકરીને એણે કોણ લઈ દીધો આઈસ્ક્રીમનો, એટલે કોણ ખા આઈસ્ક્રીમ ખા, અને છોકરી અડધો કોન ખાય અને પેલું લિપસ્ટિક જરાક ચોટી ગઈ કોનની ધાર ઉપર ને ફેંકી દીધો કોન. હવે તમે આમ કલ્પના કરો, પાછળથી એ છોકરાએ કોન ઉપાડી લીધો. છોકરી માટે બલ્યો કે એ ઘટના હતી કે આપણે ફેંકી દીધી, પણ પેલો પ્રેમ કરતો હતો એટલે એના માટે ઘટના હતી કે વાહ તો સોવેનિયર થઈ ગયું મારું. વિચારજો, સોવેનિયર્સ છે ને એ પ્રાઇસથી નથી થતા હોતા, કિંમતથી નથી થતા હોતા. તમે એમ કહો કે આ તો આટલી મૂલ્યવાન હીરો છે એટલે મારું સોવેનિયર ગણાય, આ તો આટલું મૂલ્યવાન સોનું છે એટલે સોવેનિયર ગણાય, આ તો આટલો મોટો બંગલો છે એટલે સોવેનિયર ગણાય. સોવેનિયર તમે એમાં ઇન્વેસ્ટ કરેલી ફિલિંગ્સથી થતા હોય છે. કારણ કે એ બધાને તો ખબર ન પડે, પણ એ ધારો કે એ છોકરી પાછી કદાચ એ કોન જોવે તેને ખબર પડે કે આ તો આ દિવસે મેં ફેંકી દીધેલો હતો ખાઈને, આ એક આઈસ્ક્રીમનો અડધો કોન છે. તો કહાનીઓ આપણી આસપાસ છે પ્રેમના રંગોની, આપણા જીવનમાં છે, તમારા ને મારા. પહેલો રંગ છે એટ્રેક્શન, આકર્ષણ. અને બચ્ચન સાહેબની જો ભૂલતો ન હોઉં તો કવિતા છે, મુકેશભાઈ તો બચ્ચન સાહેબના પાછા એક્સપર્ટ છે એટલે એ કરેક્ટ કરશે, જો હું ભૂલતો હોઉં તો, કે આકર્ષણ સે ભરા હુઆ હૈ જક્કા કોના કોના, જીવન કા એ મૂલ મંત્ર હૈ આકર્ષિત કરના હોના. અને બચ્ચન સાહેબે પછી આ આ ભૂમિકા પછી આગળ એવું લખ્યું છે, આવો હમ પદ સે હટ જાય, એલ્ડરલી પીપલને, વૃદ્ધોને, વડીલોને, આવો હમ પદ સે હટ જાય, યુવક ઓર યુવતી મદ માતે
उत्सव आज मनाने आते इनकी इन मधुमय घड़ियों में, हास उल्लास की फुलझड़ियों में, हमने अमंगल शब्द निकाले, हमने अमंगल अश्रु बहाए, आओ हम पथ से हट जाए। ओशो रद्दीशे एक बार एवं कहेलू, આપણે ત્યાં કોલેજ કેમ્પસની અંદર ને એની અંદર આવી ઘટનાઓ ક્યારેક ક્યારેક બનતી હોય ને, કે એમણે એમ કહેલું કે લોકોને એવું લાગે છે કે એક જુવાન છોકરો ને જુવાન છોકરી પાર્કની બેન્ચ ઉપર બેઠા છે એ બહુ અશ્લીલ ઘટના છે, પણ અશ્લીલ ઘટના તો એ લોકોની સામે તાકી તાકીને જોયા કરવી એ છે। તમે ત્યાંથી પસાર થઈ જાઓ ને હળ વ્યક્તિ, તો જોયા શું કરો છો ટકર ટકર એની સામે, કા કેમ બેઠા છે, શું કામ બેઠા છે, શું કરે છે। This is more vulgar, કે તમે એની એની પ્રાઇવસીમાં, એના મધુર એકાંતમાં। તો પ્રમોદ નવલકર નામના એક, હવે તો ગુજરી ગયા, સંસ્કૃતિ મંત્રી હતા મહારાષ્ટ્રના, અને મનોહર જોશીની સરકાર જ્યારે રચાયેલી ત્યારે એમણે નાના નાની પાર્ક બનાવ્યો, ત્યારે મેં મારા લેખમાં લખેલું કે આ તો બહુ સારું કહેવાય, વડીલો માટે એક સરસ સ્પેસ હોવી જ જોઈએ, મુંબઈ જેવા પ્રદૂષિત શહેરની અંદર તો ખાસ હોવી જોઈએ, જ્યાં વડીલો શાંતિથી રિલેક્સ થઈને ઘરના ઘોંઘાટ કોલાહલથી દૂર જઈ અને પોતાની રીતે એકબીજાની સાથે બેસી શકે, વાતો કરી શકે, મિત્રોને મળી શકે। પણ મેં કીધું આપણે નાના નાની પાર્ક બનાવવામાં વાંધો નહીં આવે, બરાબર, પણ નાના નાની જેને કારણે નાના નાની કહેવાય છે, તમને દાદા દાદી નાના નાની થવાનું સ્ટેટસ તો તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન છે એટલે મળે છે ને, એ લોકોને પ્રેમમાં બેળવાનો પાર્ક આપણે નથી બનાવતા કાલિદાસના દેશમાં, કે આ એવો પાર્ક છે જ્યાં કપલ આવીને બેસશે, જ્યાં યુથ આવીને બેસશે, જ્યાં યંગ જનરેશન આવીને બેસશે ને એકબીજાને પ્રેમથી વાતો કરશે, બેસશે, ભલે ને કદાચ થોડાક આમ બાળની અંદર કેરવાઓ કદાચ ફેરવશે, કદાચ છાતીની અંદર માથું નાખશે તો નાખે, આપણે બધા કોઈ ઝાડ ઉપર તો પેદા થયા જ નથી ને, એમને એમ તો કંઈ આવ્યા જ નથી ને, મંગળના ગ્રહમાંથી શુક્રના ગ્રહમાંથી તો કોઈ ટપકા નથી, અને આપણા દેશે તો સૌથી પહેલાં સ્વીકાર કરેલો છે આ વાતનો, એટ્રેક્શન નામની વસ્તુના રસાયણનો સ્વીકાર કરનાર દેશ જ ભારત છે। હું તો ફેરવી ફેરવીને અનેક વખત કહી ચૂક્યો છું આ વાત, ભારતના તો એકે ઈશ્વરના પ્રેમ લગ્ન નથી, બધા આકર્ષણના જ લગ્ન છે, જોવે અને પ્રેમમાં પડે। પાર્વતી તો શિવના પ્રેમમાં તપ કરવા નીકળી ગયા, અને દેવોએ આખે આખા કામદેવને મોકલા, કોલા તો જાગતા નથી, કામદેવનું એકાદ તીર ચાલે તો જાગે, કેવી મધુર કથા, તમે કથાની મધુરતા તો જુઓ। કાલિદાસ કુમાર સંભવમાં એમ લખે કે આમ આમ તમે એમાં પોએટ્રી કેટલી બ્યુટીફુલ, આ દેશ પ્રેમ માટે કેટલો ફના થઈ ગયેલો દેશ છે, કેવો કેવું સરસ પ્રેમને બિરદાવનારો દેશ છે આ દેશનો, સંસ્કૃતનો સૌથી મોટો મહાકવિ એમ એફ હુસેને કહેલું બેટર ધેન વિલિયમ શેક્સપિયર, કે લોકોએ ખાલી વિલિયમ શેક્સપિયરનું રોમિયો જુલિયટને એવા બે ત્રણ નાટકો જોઈને માની લીધું કે ભાઈ આ મહાન નાટ્યકાર, કારણ કે અંગ્રેજીમાં હતા અને અંગ્રેજોએ રાજ કર્યું આખી દુનિયામાં, મોટા ભાગના તો ઇટાલી ને ફ્રેન્ચ ને કથાઓમાંથી લઈ લઈને શેક્સપિયરે રીટોલ્ડ કરેલી સ્ટોરીઓ હતી, પણ હુસેન સાહેબે એવું કહેલું કે કાલિદાસ ઇઝ વોઝ બેટર ધેન વિલિયમ શેક્સપિયર। આપણે કાલિદાસના સંસ્કૃત નાટકોને જો અંગ્રેજી કરીએ, જે અઘરું કામ છે એવું કોઈ સરસ અનુવાદ કરવો, તો દુનિયાને ખબર પડે કે આવા નાટકો તો કોઈ આટલા હજાર વર્ષો પહેલાં વિચાર્યા નથી, લખવાની વાત તો દૂર છે। માલવિકા અગ્નિમિત્રમ, વિક્રમો વર્ષીયમ, અભિજ્ઞાન શાકુંતલમ, જે દેશનું નામ ભારત આવ્યું હોય એ દેશના નામની પાછળ કેવી પ્રેમની કહાનીઓ છે તમે વિચારતો કરો। મેનકા અને વિશ્વામિત્ર પ્રેમમાં પડે, એમાંથી શકુંતલાનો જન્મ થાય, શકુંતલા ટોપલામાં વહાવી દેવામાં આવે અને એમાંથી કણવ ઋષિ, એક પ્રેમ જ છે ને, મારી દીકરી નથી પણ હું મારી જ દીકરી છે એમ માનીને ઉછેરું, અને આટલા વર્ષો પહેલાં આજે જે પ્રશ્ન છે, છોકરી અચાનક જતી રહી હોય ઘર છોડીને, આપણે જે કટકા થયેલા સમાચારો વાંચીએ છીએ, કારણ કે બાપ સાથે મા સાથે કોમ્યુનિકેશન નથી, પાછા આવવાની જગ્યા નથી, ખબર પડી ભૂલ થઈ ગઈ। હું ઘણીવાર મારા એ પ્રકારના સેમિનારમાં એમ કહું છું કે તમે જો પેરેન્ટ હો અને તમારે આ દીકરા કે દીકરી જુવાન હોય, તેના ખભે હાથ મૂકીને એકવાર કહેવાની તમારી એટલી ફરજ છે કે બેટા ભૂલો અમારાથી એ થાય ને ભૂલો તમારાથી એ થાય, કાલ ઉઠીને તમે બળવો કરો ને એવો નિર્ણય લ્યો કે જે પાછળથી તમને પસ્તાવો થાય ને ભૂલ ભરેલો લાગે, તો એટલું યાદ રાખજો કે આ એક ઘર એવું છે ને આ એક ખોળો કે ખભો એવો છે કે જે તમારા માટે હંમેશા ખુલ્લો છે, એને પાછા ફરવાની જગ્યા આપજો, નીતરી પાછા નહીં ફરી શકે, એને એમ થશે કે મારે તમે કેમ જઈ જાઉં, હું તો ઝઘડો કરીને આવી છું, અને પછી તમને સમાચાર મળશે ત્યારે તમારે ટીવીમાં આવીને રહેવું પડશે, ટીવીના કેમેરાની સામે આવીને રહેવું પડશે। એટલે આ દેશ તો મને એટલે ભારત ગમે છે, તમે વિચાર કરો અભિજ્ઞાન શાકુંતલમનું આખું, તમે એને શકુંતલાને દુષ્યંતને પ્રેમ થાય, બંને ગંધર્વ વિવાહ કરે, લિવિનથી ઉપરની ઘટના, બરાબર, અને પેલી મીટી વાળી વાત છે, બધાને ખબર હશે હું ફાસ્ટ ફોરવર્ડમાં જરા ચલાવું છું, બરાબર, પણ અને પાછું કણવ ના નથી પડતા, કણવ એમ નથી કહેતા તું તો લે રાજાને તો એ મળ્યું, તું ઓલો મૃગનો શિકાર કરવા માટે આવ્યો તો એની અંદર મળ્યા તમે બે, એમાં મારે શું, એક તો તું ટોપલામાં મળી આવીને હવે પાછી મારે તને સાચવવાની,
એટલે બદલે કણવ તો એમ કહે છે કે તારું તું શું, તારું સંતાને આપણે તું છે. વાલ્મીકી, કણવ કેવા ઋષિઓ, એમને સંતાન નથી પણ એ બીજાની દીકરીઓના દીકરાઓ ઉછેરી દે આખા. આ ઋષિઓના વારસદારો છીએ આપણે, કે પ્રેમ કર્યો છે ને કાંઈ વાંધો નહીં, ભલે આવતી દીકરી પાછી. અને એ છોકરાના નામ ઉપર આપણા દેશનું નામ છે સાહેબ, ભરતના નામ ઉપરથી ભારત. અને પછી આપણે એમ કહીએ કે નાના નાના પ્રેમ તો કેમ કરે, બરાબર. તમે આમ આમ વિચાર કરો કે ભાઈ આમ એમાં અભિજ્ઞાન શાકુંતલમમાં કાલિદાસે એક ઓબ્ઝર્વેશન આપ્યું છે કે મૃગ અને મૃગલી બે બેઠા છે વનની અંદર, અને મૃગનું અણિયાળું શિંગડું હોય જે મૃગલીનું એટલું ન હોય, એનાથી મૃગલી છે એની આંખનો ખૂણો છે પેલું આમ જરા ખંજવાળ આવતી હોય ને એ ખંજવાળી દે છે મૃગ. અણીવાળું શિંગડું તમારા આંખમાં જાય છે છતાં પણ તમને એક થડકારો નથી, કારણ કે તમને ખબર છે કે આ તો મારો જે છે એની અણી છે, એની ધાર છે, એની તલવાર છે, એ મને મારશે નહીં, એનું મને પીડા નહીં થાય, એ મારી ખંજવાળ મટાડશે પણ મને દર્દ નહીં આપે. આ ભરોસો એ પ્રેમ છે, આ ટ્રસ્ટ એ પ્રેમ છે. તો હું એટલે કહેતો હતો કે એટ્રેક્શન તો ભારતીય મૂલ્ય છે, અને લોકોએ ચૂકી ગયા છે. લોકોએ શિવની પૂજા આપણે બહુ કરીએ અને શિવરાત્રિના ઉત્સવો બહુ મનાવીએ, પણ કામદેવને જ્યારે ભસ્મ કરી દીધો શિવે આક્રોશમાં આવીને, મારું તપ ભંગ કર્યું, પછી રતિએ વિલાપ કર્યો અને રતિ ચોધારાસુએ રોઈ એની પત્ની ત્યારે. અને ભારતમાં તો કામદેવ છે, દાનવ નથી, કામદાનવ ઇટ ઇઝ અ સીન, એવું કાંઈ નથી, દેવ છે આ તો. અનેક દેવોમાંનો એક દેવ છે. દેવતાઓ એને કામ સોંપે છે કે ભાઈ તમે મહાદેવની તપસ્યા ભંગ કરો તો કંઈક આગળ મેળ પડશે. કાર્તિકેયના જન્મનો કુમાર સંભવ, કુમારનો સંભવ કેવી રીતે થાય? તમારે ગાંધીજી મહાત્મા લાગતા હોય તો ગાંધીજી જન્મે કેવી રીતે? એમના માતા પિતા જ્યારે ભેગા થાય ત્યારે ગાંધીજી આવવાના જ ને પૃથ્વી ઉપર. તો આ દાદા તો મારું બનાવેલું ટાઇટલ ય નથી, એ તો કાલિદાસ બનાવીને ગયા છે. એમાં વિચાર કરો કે કાલિદાસ અરે લખે છે શિવ રતિના વિલાપ પછી તો પ્રસન્ન થઈ જાય છે મહાદેવ. પેલા ગુસ્સામાં આવીને ત્રિજુને ત્રખોયલું, પછી એમ કહે છે કે હું એને શ્રાપ મુક્ત તો કરી દઉં, દેહ પાછો નહીં આપી શકું જેવો પહેલાં હતો એવો. તને દેખાશે પત્ની તરીકે, તને દેખાશે, દુનિયાને નહીં દેખાય. એટલે હવે એનું નામ રહેશે અનંગ. અનંગ જેનો અંગ નથી એ, અને વસંત એનો ઉત્સવ હશે, અનંગનો ઉત્સવ. જે અંગ નથી પણ બધે ફેલાઈ જાય છે એ આકર્ષણ, એ એટ્રેક્શન, એ ફોર એટ્રેક્શન, પ્રેમનો એક રંગ. જ્યારે એટ્રેક્શન થાય પછી શું થાય? નેક્સ્ટ સ્ટેપ, વોટ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ? એપ્રિસિએશન. તો જો બધા શાયર તો નહીં મગર હસી તુજકો દેખા તો મુજકો શાયરી આ ગઈ. આ શાયરી એટલે શું કે એપ્રિસિએશન કરવું છે. ઇલ પોસ્ટિનો નામની એક સરસ મજાની ફિલ્મ હતી, ઇટાલિયન ફિલ્મ. પાબ્લો નેરુદા, ચિલીના નોબેલ લોરિયેટ લેખક અને અદ્ભુત પ્રેમ કવિતાઓના કવિ, પાબ્લો નેરુદાના લવ પોઈમ્સ જો ન વાંચી હોય તો હું તો ભલામણ કરું છું પબ્લિકલી કે ખાસ વાંચજો, બહુ મજા આવશે. એટલે બધી અટપટી આમ તમે નોબેલ પ્રાઇઝ મળે ને એટલે ઘણા લોકોને એમ કે હા હાય બાપા રે મરી ગયા. આવા નોબેલ પ્રાઇઝવાળાને તો અડાય નહીં, દૂરથી નમસ્કાર કરીને જતા રહે એવા કવિ નથી, તમને મજા આવે એવી કવિ છે, સરસ કવિતાઓ લખી છે. તો નેરુદા દેશ નિકાલ થયા હતા, ચીલીમાં સામ્યવાદી લશ્કરી ગવર્મેન્ટ આવી ગઈ, અને નેરુદા તો પોએટ, અને નેરુદાએ એમના બધા જે અનુયાયીઓ કહેવાય, લવર્સ કહેવાય, ચાહકો કહેવાય, ફોલોઅર્સ કહેવાય, એ બધા લોકોએ મારામારી કરવા માટે તૈયાર થઈ ગયા કે આપણે સરકાર તમને છે ને દેશ નિકાલ કરે, તમે એમ કે આ દેશનું ગૌરવ છો. એટલે નેરુદાએ એમ કીધું કે તમારે વિરોધ કરવો હોય તો કરજો, પણ હું કવિ છું, હું રાજકારણી નથી, હું નેતા નથી, એટલે એટલું યાદ રાખજો કે આપણો વિરોધ પથ્થર મારાથી નહીં કરવાનો, ફૂલ ફેંકીને કરવાનો, ફૂલો ફેંકવાનું. ભાઈ તમારે આપણે તો હોળી ઉત્સવમાં છે જ ને ફૂલો ફેંકવાનું. અરે વાત, ઓહો આ તો લાઈવ ડેમો થઈ ગયો આખો, અને આવો તો વિરોધ નથી, વાલ છે. તો એટલે આવો કવિ, કે કવિ જીવ કોને કહેવાય, કે તમારે વિરોધ કરવો હોય તો કરવાનો પણ ફૂલ ફેંકીને કરવાનો. પછી ઘણા લોકો ફૂલ ફેંકવાના નામે કુંડા ફેંકી આવે છે, એ અલગ વાત છે, બરાબર. પણ એટલે એ તો ભગવાને એવી વ્યવસ્થા કરી જ છે કે ફૂલો વચ્ચે કાંટા પણ હોય, એટલે ફૂલ એમને મળે નહીં, કાંટાઓ વચ્ચે હાથ નાખો તો જ તમારા હાથમાં ગુલાબ આવે. પણ મને એવું લાગે કે જે હાથ વધારે પડતા ગુલાબ કે વધારે પડતા ચોકલેટ સાથે સંકળાયેલા હોય ને એ સારું, એ રિવોલ્વર ઉપર ને તલવારો ને ખંજર ને છરી ઉપર ઓછા જશે જો એ પકડીને બેસતા હશે. તો ચીલીમાં દેશ નિકાલ છે કવિ, અને કવિ એક ટાપુ ઉપર
દેશનિકાલથીને રહેવા ગયા, બહુ લોકપ્રિય, અતિશય પોપ્યુલર. અને દેશનિકાલથી ને રહેવા ગયા તો ત્યાં એક ટપાલી, નાનો ટાપુવાળું ગામ જ્યાં માંડ ટપાલ એક નાવડીમાં આવે અઠવાડિયે એકાદવાર, એમાં અચાનક ટપાલીનું કામ વધી ગયું. ટપાલી તો લહેરથી આવીને દરિયા કિનારે બેઠો બેઠો ગીતો ગાતો, ત્યાંથી કામ વધી ગયું. કોથળો આવ્યો ટપાલનો, તો એક જ ઘરમાં દેવાનું હતું જ્યાં નેરુદા રહેતા હતા, ત્યાં દેવા જાય. ને પછી એને નવાઈ લાગી કે આ તો શું હશે, આ ભાઈ શું કરતા હશે કે આ દર અઠવાડિયે આટલી બધી ટપાલ આવે છે આમના માટે. પછી એકવાર ટપાલ દેવા ગયો, એક જ માણસ, આખી પોસ્ટ ઓફિસ એક જ માણસ સંભાળે, એ સિક્કા મારે, એ ટપાલ ઓલી નાવડીમાં મૂકે ને, ઇલ પોસ્ટીનો, ધ પોસ્ટમેન, ઇલ પોસ્ટીનો. એટલે તો દેવા જાય પછી એકવાર પૂછી લીધું, તમે હે શું કરો, તમે કરો શું કે આટલી બધી ટકો તમને ટપાલ લખેલો? લોકો હું કવિ છું. તો કે એટલે દેરુદાને છું કા તો બિચારો પણ માણસ છે અને કવિ છું, એટલે કવિતા નહીં વાંચી વળે જીવનમાં. એટલે કે હું પ્રેમનું ગીત ગાઉં છું. કવિ એટલે શું? હું પ્રેમનું ગીત ગાઉં છું. એટલે ટપાલી કે આ સરસ, કે સર મને એક છોકરી બહુ ગમે છે, તો મને ગીત ગાતા શીખવાડો ને હું પ્રેમનું. એટલે દેરુદા એમ કહે છે કે જો આપણને કોઈ ગમતું હોય ને ત્યારે કોઈકની કવિતા કામ નથી લાગતી, કારણ કે એ તો ગમવાવાળા નજીક આવેલા ને ખબર પડી જાય છે કે આ તો ફોરવર્ડેડ મેસેજ હતા. આવું એણે નહોતું કીધું, આ હું કહું છું. તે જમાનામાં મોબાઈલ નહોતા ફોરવર્ડેડ મેસેજ હોય. પણ એ કે તો કે હું શું કરું, કે હું તને જ કવિ બનાવી દઉં. માણસને પ્રેમ થાય એટલે માણસ કવિ થઈ જ જાય, હું તને કવિ બનાવી દઉં, એપ્રિશિએશન. તો કહું મને તો કવિતા સાહેબ લખતા જ નથી આવડતી, હું તો તમારી ટપાલ જોઈને આભો થઈ ગયો છું કે આટલી બધી ટપાલ શું કેમ લખે લોકો તમને. એટલે નેરુદા કે જો એ છોકરી વિશે તને જે ગમતું હોય ને એ તું કાલ લખીને લઈ આવજે, આપણે એમાંથી કવિતા બનાવશું. એટલે બોલો બીજે દિવસે ગોળ ચકરડું દોરીને લઈ આવે છે કાગળમાં, ગોળ ચકરડું. એટલે નેરુદા કે આ શું વેતન કીધું તું જે ગમે? એ કે કાલે હું એને જોવા ગયો ને, મળવા તો હજી મને મળતી નથી, મને ઓળખતી નથી, તો એને દૂરથી જોવા ગયો ને, તો એ પેલા પિંગપોંગ બોલથી સ્નૂકરના ટેબલ ઉપર એમ કે પેલી સ્ટીકથી રમતી હતી, તો એ આમ કે એ નાનકડી બોલને જે રીતે ગોઠવીને એની સામે આમ પેલી સ્ટીક આમ રાખીને ગોઠવતી હતી, એ દ્રશ્ય મને એટલું ગમી ગયું. તો મને એમ થયું કે હું આના વિશે કંઈક લખું, પણ મને લખતા આવડે નહીં એટલે બોલ ચિત્રિત લઈ આવ્યો છું. આવડો નાનકડો દડો હતો એની પાસે. એટલે દેરુદા કે બસ સહી જા રહી, એવું ભીડ્યું એમ કે હવે તું કવિતા બહુ જાજી વાર નથી, ખાલી શબ્દોની જ વાર છે આમાં, તો ભાવ તો આવી ગયો, ફિલિંગ તો આવી ગઈ, વાત તો પકડાઈ ગઈ. પછી એને શીખવાડે છે ને, પેલો ખરેખર પોતાની જાતે એક પ્રેમપત્ર લખે છે ને, પ્રેમપત્ર લખે છે એ દેવા જાય છે પેલી પેટ્રિશિયા નામની છોકરીને, અને એની દાદી છે બહુ આમ બતાવી છે જાજરમાન છોકરીની દાદી, અને એ તો એટલી બધી ગરમ થઈ જાય. છોકરી કે પણ શું છે, એક કાગળ એણે મને આપ્યો છે, ખાલી ચિઠ્ઠી છે હજી, કે મને પકડી નથી લીધી, મને કિસ નથી કરી લીધી, મને ઘરે નથી લઈ ગયો, એમાં આટલા બધા શું ગરમ થઈ જાઓ છો? એટલે દાદી કે તારા કરતા મેં જાજો જમાનો જોયો છે, આ હોળી બધી શબ્દો જ પ્રગટાવે છે જગતમાં. એણે તને કિસ કરી લીધી હોત તો વાંધો નહોતો, એ તો તું અઠવાડિયામાં ભૂલી જા. આ કાગળ છે, આ તો તું બે ચોપડીની વચ્ચે રાખીશ, પાછી પછી 10 વર્ષ પછી કાઢીશ, પછી પાછો વાંચીશ, પછી પાછો યાદ કરીશ કે ઓ આ તો મને કેટલો કોકની યાર લગ્ન કરીશ તો ત્યાંય તને યાદ આવ્યા રાખશે, કોલા એ મને કાગળ લખ્યો હતો. એટલે કે આ વધારે ખતરનાક છે, એના કરતાં તને બાવડું પકડીને બગીચામાં લઈ ગયો હોત તો પૂરું થઈ જાત ઘટના ત્યાં ત્યાં. તો આવી સરસ ફિલ્મ છે. અને એ ફિલ્મના અંતની અંદર પછી તો દેરુદા જતા રહે છે દેશનિકાલ પૂરો થાય ત્યારે, અને પેલો ટપાલી પહોંચી જાય છે પેલી છોકરીને, અને એને છોકરો થાય છે. અને રેડિયોમાં નેરુદાની કવિતા આવતી હોય છે ત્યારે એ છોકરાને ખભે હાથ મૂકીને એમ કહે છે કે બેટા તું જો અમારી વચ્ચે હો ને, તેનું કારણ પેલા કવિ છે, એના શબ્દો છે, એની પોએટ્રી છે, તારી માને અમે એના વગર ભેગા નો થયા હોત. કવિ દેશ નિકાલ થયો તો અહીં બગીચો ખીલવીને ગયો આ ટાપુની અંદર. તો આ પ્રેમનો એક રંગ છે એપ્રિસિએશન, સામાનુ. અને એપ્રિસિએશન એટલે ખોટા વખાણ કરવા, એ તો મેં કીધું ને એમ, તરત તમે મળો એટલે ખબર પડી જાય કે આ તો બધું બનાવટી હતું. એપ્રિસિએશન મીન્સ રિસ્પેક્ટ સમવન સ્પેશિયાલિટી, ફાઇન્ડ સમવન સ્પેશિયાલિટી, ન હોય તો તમને દેખાય, બાકીનાને એમ લાગે કે આ ડિસેબિલિટી છે, પણ તમને એમ લાગે કે આ તો સ્પેશિયલ છે, એ એપ્રિસિએશન. તમે માન આપો બીજી વ્યક્તિઓને, એ એપ્રિસિએશન. ટ્રિપલ એ રેટિંગ મેં કીધું હતું, બે થયા, પહેલું એટ્રેક્શન, બીજું એપ્રિસિએશન, અને ત્રીજું જે છે થર્ડ કલર એસેપ્ટન્સ, સ્વીકાર.
પ્રેમ હોય ત્યાં જ સ્વીકાર થાય, નહીંતર ઇનકાર થાય, તિરસ્કાર થાય જ. પ્રેમ ઓસરી ગયા કેમ તમને ખબર પડે? સ્વીકાર થતો બંધ થઈ જાય, પ્રેમ ઓસરી જાય. પ્રિય મોરારી બાપુ ઘણી વાર કહે કે હું તો સુધારક નથી, લોકોને એવું લાગે છે કે બાપુ સમાજ સુધારવા નીકળ્યા છે. હું સ્વીકારક છું, હું તો ગણિકાઓ બહેનો હોય તો ત્યાંય જાઉં ને, કિન્નરોની કથા હોય તો ત્યાંય જઈને કથા કરું. કોઈ કે શૌચાલય માટે એમને કીધું હતું રેશનાલિસ્ટ રમણભાઈ પાઠકે કે શૌચાલય માટે એમ કહેતા હતા કે દેવાલય તો ઘણા બહેના છે, આપણે શૌચાલય માટે કથા કરી દઈએ, એમ કરીને શૌચાલયની કથા કરી દીધી. હું સ્વીકારક છું. મારો પ્રેમ એ નથી કે હું મારી જાતને તમારી ઉપર થોપી દઉં, મારો પ્રેમ એ છે કે તમે જેવા છો એવો હું તમારો સ્વીકાર આખે આખા કરી દઉં. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. આપણે ખરેખર જે મજા આવે છે ને પ્રેમમાં બધા લોકોને, અને નોટ પ્રેમ એટલે ખાલી સ્ત્રી પુરુષનો પ્રેમ, મમ્મી પપ્પાના પ્રેમમાં, ગુરુ શિષ્યના પ્રેમમાં, દોસ્તીના પ્રેમમાં, આ જે પ્રેમમાં મજા ક્યારે આવે તમે ઓબ્ઝર્વ કરજો. આ વાત જ્યારે તમે કોઈકની સાથે હો ને ત્યારે તમે એક્ચ્યુઅલી હો ને એના કરતાં તમે વધારે સારા થઈ જાઓ ને ત્યારે તમને મજા આવે. વિચારજો ક્યારેક શાંતિથી. એક્ચ્યુઅલ તમે એટલા સારા ન પણ હો પણ તમે એમ કે આ ભાઈબંધ સાથે બહુ મજા આવે તમને, કારણ કે તમારામાં ફેરફાર થાય છે એની હાજરીને કારણે. તમે બહેતર માણસ થઈ જાઓ છો, તમે વધારે કોર્ટિયસ થઈ જાઓ છો, તમે વધારે ચાર્મિંગ થઈ જાઓ છો, તમે વધારે ફૂલગુલાબી પ્રસન્ન થઈ જાઓ છો, સ્માઇલિંગ થઈ જાઓ છો. થેન્ક યુ. એટલે આજે છે આ ઇટ્સ વેરી બ્યુટિફુલ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ. આ મજા આપણામાં બદલાય છે. આપણે એની સાથે હોઈએ ત્યારે આપણે કંઈક જુદા હોઈએ છીએ, સ્પેશિયલ હોઈએ છીએ. એકચ્યુઅલ આપણે જે હોઈએ છીએ એ હોય એ કોઈક મિત્ર બાજુમાં આવીને બહાર કાઢી દે છે. ત્યાં સંસ્કૃતની અંદર સરસ મજાનો શ્લોક છે કે પ્રેમ કોને કહેવાય, તો એનો શ્લોક એવો છે કે જ્યાં પરસ્પર આદાન પ્રદાન થાય, લોકોને ભેટ આપવાનું મન થાય, કંઈક આપવાનું મન થાય, પછી ગુહ્ય સંવાદ થાય, એટલે ખાનગી સિક્રેટના શેરિંગ થાય. કે હે તને ખબર છે, આવું સરસ આપણા આપણા વિચાર કરો, આપણા પૂર્વસૂરીઓ કેવા હતા, આવું બધું લખી ગયા છે. કે આ બધું એક્સેપ્ટન્સ, કે માણસ જેવા હોય એવા એક્સેપ્ટ કરે. તમે જ્યાં લગી સુધારવાની કોશિશ કરે ત્યાં લગી પ્રેમ નથી, ત્યાં લગી એક્ટિવિસ્ટ છે, લવર નથી. જે મિનિટે એ સુધારવાને બદલે સ્વીકારવા ઉપર જતા રહે ને કે ઓકે આ જે છે એ બરાબર છે, પરસ્પરો વન વે સ્વીકાર તો ચાલતા નથી, બરાબર? કારણ કે પરસ્પર સ્વીકાર જોઈએ. પેલું સરસ મજાનું અંગ્રેજી કોટ નથી કે આ આંગળીઓની વચ્ચે ખાલી જગ્યા એટલી છે કે બીજાનો હાથ એની અંદર તમારામાં પરોવાઈ શકે. તો પૂર્ણતા ત્યારે છે કે જ્યારે ખાલી જગ્યામાં બીજા તમારો હાથ પરોવી દે, એટલે બે ભેગા થાય ત્યારે પૂર્ણતા મળે છે. જાણી જોઈને અધૂરા રાખવામાં આવ્યા છે. મધુરપ ત્યારે થાય કે જ્યારે બંનેનું મિલન થાય, બંને ભેગા થાય. તો એસેપ્ટન્સ, સ્વીકાર કરો. જેને આપણે સોલમેટ કહીએ, બધા એમ કે સોલમેટ છે, સોલમેટ આ મુકેશભાઈ વિદુલાબેન સોલમેટ છે. વાય સોલમેટ? કારણ કે મુકેશભાઈ વિદુલાબેન જેવા છે એવા સ્વીકારે છે, વિદુલાબેન મુકેશભાઈ છે એવા સ્વીકારે છે. એ સ્વીકારમાંથી સુધાર આપોઆપ ઉગી નીકળે, બરાબર? એટલા માટે કે દરેક માણસને એક તબક્કે એવું થાય કે આટલો બધો પ્રેમ આપણને કોક કરે છે તો હવે આ આપણે એને નથી ગમતું તો બદલાવીએ, એને ગમતું તો પછી. આમાં ઘણીવાર જોક જેવું થાય, પેલો એક બહુ જાણીતો જોક છે કે વાઈફ દરેક વખતે ફરિયાદ કરે કે તમે એમ કે આ બ્રશ બધું આમ મૂકી દો છો, આ પેસ્ટ બધી આમ મૂકી દો છો, હું બાથરૂમમાં જાઉં ત્યારે મારે બધું ગોઠવવું પડે છે, આમ કરવું પડે છે. એટલે એક દી હસબન્ડને એમ થયું કે ભાઈ આપણે આ ખોટું કરીએ છીએ, આને બહુ તકલીફ પડે છે ને, આ મને કાયમ ખેય છે, અને આટલો બધો પ્રેમ કરનારી પત્ની મળી છે તો એક બ્રશ ને પેસ્ટ જેવી વાતમાં શું રોજ માથાકૂટ કરવી. એટલે એક દિવસ એ પહેલાં જેમ હતું એકદમ બરાબર મૂકે છે, આજે તો હવે આપણે નિરાતે બ્રેકફાસ્ટ કરશું, આજે આ ટકટક સાંભળવી નહીં પડે. તો બાથરૂમમાંથી વાઈફ નાહીને બહાર આવે છે એટલે એમ થાય છે કે આજે જો આજે તો વખાણ કરશે હમણાં, સરદાર બહુ ખુશ હોગાવર શાબાશી દેગા. તો કે હવે તો સવારે બ્રશ કરતાય બંધ થઈ ગયા છો. પણ કે ઓલું એટલું વ્યવસ્થિત ગોઠવેલું હતું તો કે આવા થોડો બરોબર બ્રશ કરે આવી રીતે એમ. તો આજે અરે વાહ, આ નવા પ્રકારનું એપ્રિશિએશન જોવા પાછું. આવું એપ્રિશિએશન આપણે ઘણા બધા હજાર 6000 પ્રવચનો કર્યા, પણ આમ ચાલુ પ્રવચન તાળીઓની જેમ ફૂલની વર્ષા થતી હોય એવું અમારા જીવનનું પહેલું પ્રવચન છે. આર્ટિસ્ટિક પ્રવચન માહોલ કરી રાખો તમે. અમારે ક્લબનો એક્સપિરિયન્સ આ વાહ, મેજેસ્ટી મેજેસ્ટી, વાહ, રોયલ રોયલ એક્સપિરિયન્સ. તો મિત્રો આ ત્રણ વસ્તુ, એટ્રેક્શન, એપ્રિશિએશન એન્ડ એક્સેપ્ટન્સ,
પ્રેમનું જો તમારે ટ્રિપલ એ રેટિંગ કરવું હોય, લવના રેટિંગ કેમ તમે નક્કી કરો? હોય જ નહીં ખરેખર તો લવના રેટિંગ. બધી લવ સ્ટોરીઓ યુનિક હોય. શાહરૂખ ખાને એક ઇન્ટરવ્યૂમાં બહુ સરસ વાત કરેલી કે ભાઈ મારી પાસે મારી માનો એક સાડલો છે જે બહુ જૂનો છે. મારા છોકરાઓ એમ કહે છે કે આવો ભંગાર જેવો સાડલો શું કામ તમે સાચવો છે? પણ એ તો મારી માનો સાડલો છે એટલે મેં સાચવ્યો. છોકરાઓ એને જ જોઈએ એની દાદીને. મેં તો મારી માને જોઈ છે ને આ સાડલો પહેરેલી એ જોઈ છે. હું એ સાડલા ઉપર હાથ ફેરવું તો મને મારી માનો સ્પર્શ યાદ આવે છે એટલે મેં એને કેબિનેટમાં એકદમ સરસ રીતે સાચવો છે. તમારી પાસે કે તમારા પપ્પાના કોઈ એવા ચશ્મા હશે કે જે તમે હાથમાં લ્યો ત્યારે તમને તમારા પપ્પા યાદ આવી જતા હશે. તો એક આપણે એવો સમાજ શું કેમ બનાવવો કે જેની અંદર મારી બાનો સાડલો વધારે મહાન કે મારા બાપના ચશ્મા વધારે મહાન એ મુદ્દે આપણે ઝઘડી પડીએ. બધું યુનિક છે. તમારા માટે તમારા પપ્પાના ચશ્મા તૂટેલી દાંડીવાળા છે પણ યુનિક છે. મારા માટે મારી માનો સાડલો 300 રૂપિયાનો છે, સાદો છે, સિમ્પલ છે, ફાટેલો છે પણ અજોડ છે. કારણ કે મહત્ત્વ સાડલા કે ચશ્માનું નથી હોતું, મહત્ત્વ એની સાથે જોડાયેલી આપણા સ્વજનોની યાદોનું હોય છે, મેમરીઝનું હોય છે. And winter is never cold if you have warm memories. An affair to remember જેવી સરસ મજાની ફિલ્મનો ડાયલોગ છે કેરી ગ્રાન્ટની. Winter is never cold if you have warm memories. અને આ તો પેલા યુરોપિયન અમેરિકન વિન્ટરની વાત છે. એકચ્યુઅલ બરફના આમ જેલમાં તમે પુરાઈ ગયા હોય એવું લાગે. આપણા બધા ગુજરાતી એનઆરઆઈ મિત્રો તો અહીંયા આવતા રહે કે એ શિયાળો નથી ભાઈ સહન થતો, એના કરતાં આપણે અહીંયા આટા મારીએ ગુજરાતમાં બેસીએ. તો દોસ્તો આ ટ્રિપલ એ રેટિંગ પ્રેમના 3 કલર્સ. પ્રેમનો કલર પ્રેમ ભંગ પણ છે, પ્રેમ જંગ પણ છે, અનેક કલર્સ. એવું ક્યારેય નહીં બધી મેં કીધું ને જેટલી બારીઓ છે એટલી પ્રેમની કહાનીઓ છે. દરેક પાસે કંઈક યુનિક હશે, દરેક પાસે કંઈક જુદી હશે વાત, દરેકની સ્ટાઇલ જુદી હશે પ્રેમ કરવાની, પ્રેમ મેળવવાની, પ્રેમ પામવાની. ઝઘડવો જુદા હશે એકબીજા સાથે થયેલા. કોરોનાની અંદર તમે વિચાર કરો કે ભાઈ આમ બહાર નીકળવાનું બધું બંધ હતું કમ્પ્લીટ અને લોકો આમ જીવતા હતા એટલે આપણે મોબાઈલમાં આમ કરીએ ને આમ કરીએ ને આમ કરીએ. ત્યારે મેં લખેલું મારા લેખની અંદર કે ભાઈ આપણે મોબાઈલના પ્રેમમાં નથી હોતા. લોકોને એમ લાગે છે કે નવી જનરેશન મોબાઈલ ક્રેઝી થઈ ગઈ છે. સામે કોક છે એના પ્રેમમાં છીએ ને એટલે મોબાઈલ આટલો વાલો લાગે છે. આમાં કોઈ બીજું હોય જ નહીં તો કેવી રીતે મોબાઈલ તમને વાલો લાગે? આ ડિવાઇસ નથી વાલું લાગતું. આ ડિવાઇસ ઝબકી ઉઠે છે ને જ્યારે કોઈ મેસેજથી, કોઈ વિડીયોથી, કોઈ વાતથી, કોઈ ટહુકાથી, કોઈ હોકારાથી, ત્યારે આપણને આ વાલું લાગે છે. ત્યારે આપણે એના પ્રેમમાં હોઈએ છીએ કે બાબા આ અમારો મોબાઈલ, મારે વાત કરવી છે. આમ મારે તમને સગાઈ થઈ ગઈ હોય બે જણાની, લગ્નમાં ભારતમાં હજી સ્ત્રી પૂરતું એવું હતું કે આ ચાંદલો કરે ને સેથો કરે ને. હવે તો કંઈ એવું બહુ રહ્યું નથી કે કંઈ લગ્ન કરે એટલે ચાંદલા ને સેથા કરે જ બધા. પણ એવું હતું ને તેમાંય પુરુષનું તો નહોતું, લોકો મજાક કરતા કે ભાઈ પુરુષો માટે આવું કંઈક હોવું જોઈએ ને કે ખબર પડે કે મેરિટ છે કે નહીં એમ. બરાબર. તો સગાઈ થઈ ગઈ તમને કેમ ખબર પડે? એન્ગેજમેન્ટ થઈ ગઈ કેમ ખબર પડે? કે ભાઈ તમારી બાજુમાં જ બેઠા હોય છતાંય તમને બિલકુલ ન સંભળાય એવી રીતે 2 કલાક લગી વાત કર્યા કરે તો તમારે સમજી લેવું કે આ સગાઈ જ થઈ હોય, આમાં બીજું કંઈ હોય નહીં. આમાં કંઈ ધંધાની વાત ન હોય ને આમાં પિક્ચર કેવું લાગ્યું ને એની ચર્ચા ન હોય. બરાબર. કંઈ હોય જ નહીં. આપણે પાછું પૂછીએ ને કે શું આટલી બધી વાત હતી પણ, તો કે કંઈ નહીં આ દિવસ કેવો ગયો ને એવું બધું. એમાં 2 કલાક નીકળી જાય આખે આખે, બેટરી ઉતરી જાય ત્યારે પૂરો થાય ફોન. તો આ વાત છે, આ પ્રેમ છે. તમને બધા માણસો પૃથ્વી ઉપર એકલા આવ્યા ને એકલા જવા નહીં તો પરમ સત્ય છે. આપણે આમ જુઓ તો આખી દુનિયા છે ને પ્રેમ રંગ, પ્રેમ તારા રંગ હજાર. મેં તો પુસ્તકનું નામ રાખ્યું પ્રેમ રંગ. તો પ્રેમ તારા રંગ હજાર એની અંદર આખી દુનિયા આમ તમે જુઓ ને તો બ્લેક એન્ડ વ્હાઈટ લાગે. એકચ્યુઅલ શું છે આ જગતમાં? બહુ બહુ ટીડિયસ લાઈફ છે, બહુ બોરિંગ લાઈફ છે. તમે માની લો કે એવી કુદરતે પરિસ્થિતિ ઊભી કરી કે જન્મતા વેત તો મોટા નથી થતા એટલે પહેલાં તમારે બધું શીખવાનું, પહેલાં બધું સમજવાનું, ભાષા શીખવાની, વસ્તુઓના નામ શીખવાના, સ્વાદ શીખવાના, પછી થોડાક તમે સેટલ થાવ એટલે ભણવાનું. બરાબર. આમ પણ તમે કુદરતની વ્યવસ્થા, તમે એમ કહો ભણવાની તો માણસની વ્યવસ્થા છે, કુદરતની વ્યવસ્થા જુઓ. આપણને આમ સીધે સીધો સ્વાદ ન આપ્યો ખાવાનો, ખાવ તો પાછું આપણે ટોયલેટમાં જવાનું, રેસ્ટરૂમમાં જવાનું, એટલે આપણે એમ થાય કે આ બધી માથાકૂટ કરવાની જરૂર નહોતી ને, જરાક ડિઝાઇન હરખી રીતે બનાવી હોત તો. હમણાં મુકેશભાઈ મને એક સર્જરીની વાત કરતાં કરતાં કહેતા હતા કે ભાઈ અડધું તો કુદરત કરે છે, શરૂઆત અમે કરીએ છીએ ને બાકીનું કામ કુદરત કરે છે, કુદરત એ શરીર સરસ બનાવી દે છે. તો કુદરતે આવું વ્યવસ્થા કેમ રાખી, આવી માથાકૂટ કેમ રાખી? બરાબર. આ હાર્ટ આવી રીતે ધબકતું ને એવું પેસમેકર મુકાવવું પડે એવું કેમ રાખ્યું? એના કરતાં જુદી કંઈક બનાવ્યું હોય ડિઝાઇન તો. મૃત્યુ કેમ રાખ્યું કુદરતે?
આમ જુઓ તો જિંદગી બહુ બોરિંગ છે, બે રંગ છે, વિધાઉટ કલર્સ છે. માણસે એની અંદર કલર્સ ઉમેરવાના શરૂ કર્યા. હાલો સ્કૂલ બનાવીએ, યુનિવર્સિટી બનાવીએ, એટલે થોડાક વર્ષો એમાં જતા રહે. લગ્નની સંસ્થા બનાવીએ, થોડાક વર્ષો એમાં જતા રહે. બાળકો પેદા કરીને એક કુટુંબ બનાવીએ, થોડાક વર્ષો એમાં જતા રહે. મકાનો બનાવીએ, ક્લબ બનાવીએ, ક્લબમાં મિટિંગ બનાવીએ, પુસ્તકો બનાવીએ, લેખકો થાય પેદા, લેખકોને બોલાવીએ અને એક સાંજ શણગારીએ. બરાબર, આ આપણે કરેલી રંગપૂર્ણી છે આપણા જીવનમાં. જીવન ખાલી ન લાગે ને એટલે આપણે ભરેલા રંગો છે જીવનની અંદર. કોઈ કવિતાનો રંગ ભરે, કોઈ સંગીતનો રંગ ભરે, કોઈ સર્જરીનો રંગ ભરે, બરાબર, કોઈ ડ્રેસ ડિઝાઇનિંગનો રંગ ભરે, કોઈ આર્કિટેક્ચર, બાલકૃષ્ણ દોશી સાહેબને યાદ કર્યા હમણાં ઓનરરી મેમ્બર તરીકે, કોઈ કોસ્મોનોટ, આકાશમાં ઉડવાનો સપનાનો રંગ, આવતીકાલના સપનાઓ. આ સપનું પૂરું થાય તો પછીનું એક નવું સપનું, આ પૂરું થાય, સપના જુઓ તો સપના પાછા પૂરા થાય, પૂરા થાય તો ફૂલ સ્ટોપ આવી જાય. તો મજા એ છે કે તમે જ્યારે સપના પૂરા થાય ત્યારે બીજા સપના ઉપર ટાર્ઝનની જેમ કૂદકા મારી શકો. અને એના માટે મહત્વ એ નથી કે તમે શું કરવા માગો છો, મહત્વ એ છે કે તમે કોની સાથે રહીને એ કરવા માગો છો. ઇવેન્ચ્યુઅલી તમે પાછા આવો ત્યારે કોણ છે કે જે તમારી રાહ જોવે, કોણ છે કે હુ વિલ વેઇટ ફોર યુ. એક ઇટાલિયન કહાની છે કે સૈનિક હતો ને એક રાજકુમારી ગમી ગઈ, પોતે સામાન્ય સોલ્જર ને પેલી રાજકુમારી. રાજકુમારીને હિંમત કરીને મળવા ગયો, પ્રેમ આવે ને એટલે હિંમત ખુલી જાય, એટલે હિંમત કરીને મળવા ગયો અને કીધું કે તું મને બહુ ગમે છે નામ તમને. રાજકુમારીને આવું કોઈ કીધું નહોતું એટલે રાજકુમારી નહીં, એની હિંમત ગમી ગઈ. અરે રાજકુમારી કે આમ તો બહુ પ્રેશિયસ કહેવાય અને આ યુનિક કહેવાય, પણ એક કામ કર, સિઝન ભલે બદલાય, મોસમ ભલે બદલાય, 100 દિવસ છે, 100 રાત લગી તારે ઊભા રહેવાનું મારા ઝરૂખાની સામે. હું રોજ સાંજે આવીને જોઈશ, 100 દિવસ 100 રાત સુધી તું ઊભો રહીશ ને તો હું તારી ભેગી ભાગી જઈશ મારો મેલ છોડીને. કથા એવી છે કે 99 દિવસ ને 99 રાત એ સૈનિક ઊભો રહ્યો, રોજ રાજકુમારી જોવે. ને રાજકુમારી એ તૈયાર પણ થઈ ભાગવા માટે કે હવે તો 99 જે લોકો ખેંચી ગયા, બરફ પડતો હોય, તડકો પડતો હોય, બધાની વચ્ચે એક માણસ 99 રાત ઊભો રહી ગયો, તો હવે 100મી રાતે તો એની સાથે મારે જવાનું જ છે ને, આવો ક્યાંથી મળે. અને 100મી રાતે દરવા ઝરૂખો ખોલે ત્યારે પેલો સામે ઉભેલો જ નથી. એટલે રાજકુમારી નવાઈ લાગે છે કે ભાઈ આ ક્યાં જતો રહ્યો, 99 રાત લગી એને પ્રેમ છો, 100મી રાતે એની હિંમત તૂટી ગઈ, પોતે ઘોડા ઉપર બેસીને પાછળ પાછળ જાય છે કે ક્યાં ગયો. પેલો સૈનિક દૂર એકલો એકલો ચાલતો જતો હોય છે, ધ્યાન આ તો ઘોડા ઉપર હોય છે એટલે પહોંચી વળે છે. અને કે મને પ્રેમ તો જવા દે, મારે તો કારણ જાણવું છે કે આવું શું કામ કર્યું તે. 99 રાત લગી તું ટકી ગયો મારા માટે, 100મી રાત છોડીને જતો રહ્યો. એટલે પેલા સૈનિકે કીધું કે 99 રાત લગી તો છે ને, મારે આશા હતી કે આ દરવાજો ઝરૂખો ખુલશે ને તું આવીશ. 100મી રાતે મને એમ થયું કે જો આજે હવે ઝરૂખો નહીં ખુલે ને તો મારાથી જીરવાશે નહીં, કે હું 99 રાત ઊભો રહ્યો અને આ તો ના પાડી દીધી, આ ન આવી. એટલે એ કહે કે હું એમ માનીને જતો રહ્યો કે ઝરૂખો ખુલ્લો જ હતો અને તું આવી જતી, પણ મારા મનમાં ને મનમાં છે ને તું આવી ગઈ. પહેલો ઝરૂખો ન ખુલ્લો હોત કદાચ તું ન, બીજા કોઈને પાણી જાત તું મને મળત જ નહીં, પણ મારા મનમાં તો તું મને પાણી ગઈ, મને મળી ગઈ, આવી ગઈ. એ યાદને, એ મનને સાચવવા માટે હું 100મી રાતની તપસ્યા મૂકીને જતો રહ્યો. પ્રેમનો એક આ રંગ છે, પ્રતીક્ષાનો રંગ, ઇંતજારનો રંગ. તમે એને છેલ્લી વાત આજની આપણી, કે ઘણો સમય થયો, વાતો તો ઘણી છે, આ પુસ્તકમાંય ઘણી છે. હમણાં જ મેં ગયા વેલેન્ટાઇન્સ ડે લોન્ચ કર્યું ના, પણ આ બધાને આપણે જીવ દયામાં પણ માનવું જોઈએ ને, એ પણ એક પ્રેમનો પ્રકાર છે. કે ચાલુ રાખે ને, કે કારણ કે કેટલા મિત્રો તો બિચારા ઊભા છે એટલે તો બાબા રામદેવ આ દ્રશ્ય જોઈને રાજી થઈ જાત, કે કેટલા બધા યોગના આસનો થઈ ગયા ઊભા ઊભા એમના. હું આ પણ એક ક્ષણની તસવીર લઈ લઉં, આ બધા મિત્રો આમ હોકડે ઠઠ ભરાયેલો દરબાર છે ને જે રોટરીનો, આ મોસ્ટ વેલકમ. પ્રેમમાં છે ને બહુ ફોર્માલિટી હોતી નથી, યસ, અને પ્રેમમાં આમે બહુ ફોર્માલિટી હોય નહીં. અને જે લોકોએ ખરેખર સફળ પ્રેમ કર્યા છે ને ખબર હશે કે જગ્યા તો ગોતી લેવાની હોય, જગ્યા કોઈ કરી ન દે એ તો ગોતી લેવાની હોય. તો કોઈની ઈચ્છા હોય તો, જોકે બધા જે રીતે ઊભા છે એ જોતા અઠંગ પ્રેમીઓ છે, કદાચ ખબર નહીં આ ઓલી ઝરૂખા ખુલે એની રામાન રામા ઉભવાની પ્રેક્ટિસ કરીને બેઠા હશે બધા. એટલે
પણ આમાં મળી ગયેલો જ છે, માની લ્યો. હું તો એ બધાને પ્રેમ કરવા જ આવ્યો છું, બરોબર. એટલે આબા પેલું હાલક ડોલક થાય છે, પાપણ મરક્યા કરે હોઠ, સમણે આવી વાત કરતી રાજકુમારી કોક, એવું આપણે મરકલડું જ છે. આ મુસ્કાન માટે જ આવ્યા છીએ આપણે, સ્મિત માટે જ આવ્યા છીએ. તો વાત એ થતી હતી પ્રેમના અલગ અલગ રંગોમાં, કે એક રંગ છે ન મળેલા પ્રેમનો. તમે પ્રેમ નથી મળ્યો એવા એવા કેટલા લોકો છે આ જગતની અંદર જેનો પ્રેમ પૂરો જ નથી થયો. આજની તારીખે આ રબારી બહેનો અને માલધારી બહેનોમાં ઘણી વખત તમને કાળી કામળી, કાળું કપડું, કાળું સાડલો એ જોવા મળે. મેં એકવાર પૂછેલું રબારી સમાજમાં, મારે કાર્યક્રમ હતો ને, તો કારણ કે કાર્યક્રમ તો ઉત્સવનો હતો, એટલે મેં કીધું આપણે અમારે તો શોકનો કંઈ પ્રસંગ નથી, તો આ કૃષ્ણની ગોપીઓ તરીકે કાળો સાડલો ઓઢવામાં આવે છે, કાળો કમખો ઓઢવા પહેરવામાં આવે છે. કૃષ્ણ વિરહમાં છીએ હજી, અમે કૃષ્ણ તો જતા રહ્યા ને પાછા આવ્યા જ નથી, કહીને ગયા એ ગયા, પાછા વૃંદાવન આવ્યા જ નહીં, યોગેશ્વર થઈ ગયા, ગીતાનો ઉપદેશ સંભળાવતા થઈ ગયા, મહાનિર્વાણ પામી ગયા, પણ પાછા એ ગોપીઓ સાથે વાત કરવા તો આવ્યા જ નહીં. એનો વિરહ છે અમારો. ઘણીવાર તમને જોશ તમારી અંદર વિરહ આપી દે, મળેલો પ્રેમ ના આપે એટલો જોશ, ન મળેલો પ્રેમ આપી દે. અને ઘણીવાર જ્યારે આ બધા પ્રેમીઓ આમ હુમલા કરે ને તેમ હુમલા કરે ને એસિડ એટેક કરે ને બળવા કરે ને માથાકૂટ કરે ને એમ કરે ને, ત્યારે મને ઘણીવાર એવું થાય કે તમને જો એમ થાય કે ના મારી સાથે અન્યાય થઈ ગયો ને, મને સરખી રીતે પ્રેમ નથી મળ્યો ને, મને યોગ્ય પાત્ર ન મળ્યું ને, એટલે તમારી સાથે આવું બધું વર્તન કર્યું. જો તમારે એનો ખરેખર જો કોઈ રિવેન્જ લેવો હોય, ખરેખર કોઈ બદલો લેવો હોય, તો એને નુકસાન પહોંચાડવું, એની સાથે મારામારી કરવી, ગાળાગાળી કરવી, એના સંસારમાં પલીતા ચાપવા, આગ ચાપવી, એ નથી. એ છે કે તમે એ લેવલે ડેવલપ થાઓ, કે આ ફિઝિકલી એવા ડેવલપ થાઓ, કસરત કરો, જીમમાં જાઓ, બરાબર, ડેવલપ થાઓ, પુરુષ કે સ્ત્રી, વોટ એવર, બરાબર. અથવા તો ઇકોનોમિકલી, કરિયર વાઇઝ, તમે તમારી જાતને એટલી પેશનમાં ડૂબાડી દો, એટલા ઇન્વોલ્વ થઈ જાઓ કોઈ વાતની અંદર, કે ગ્રેજ્યુઅલી તમે કોઈ મહાન કલાકાર થઈ જાઓ, કોઈ મોટા બિઝનેસમેન થઈ જાઓ, કોઈ સરસ મજાના સાયન્ટિસ્ટ થઈ જાઓ, કોઈ ગ્રાન્ડ લીડર થઈ જાઓ, તમે કંઈક એવી જગ્યાએ પહોંચો જ્યાં સામી વ્યક્તિને એમ થાય કે અરે આપણે આને છોડી દીધો હોય તો જરાક ભૂલ થઈ ગઈ. બસ આનાથી વધારે બીજું શું સ્વીટ રિવેન્જ હોય? એમાં તમે કોઈનું નુકસાન કરતા નથી ને, તમારો તો ફાયદો જ થાય છે. આટલી નાનકડી વાત આપણે આપણા અભ્યાસક્રમમાં દાખલ કરીએ ને તો એવું માનું છું ઘણા લોકો જરાક ક્રાઇમના સમાચારોના પાના ઓછા થાય ન્યૂઝપેપરમાંથી. આટલી નાનકડી, પણ આપણે પ્રેમ ભણાવી નથી શકતા, પ્રેમ શીખવાડી નથી શકતા, પ્રેમના દુશ્મનો થતા જાય. આપણે એમ માનીએ ભણતર એ પ્રેમનું દુશ્મન છે. આવી વિચિત્ર વાત ક્યાંથી આવી મને ખબર નથી. મેં તો આ પુસ્તકની અંદર કિસ્સો લખ્યો છે. પોપ, અત્યારના જે પોપ છે, બહુ મજાના પોપ છે, થોડા સુધારાવાદી પણ છે. પોપ તરીકે થઈ શકે એટલા સુધારા કરવા માને છે, અલગ અલગ એક્સેપ્ટન્સ કરે છે. હું જ્યારે વેટિકન હતો, હું તો ફરવા માટે ગયો હતો, અને ત્યાં એમની એ દિવસે વિઝિટ અને એક પ્રવચન નાનો કાર્યક્રમ હતો. તો વિચ ઇઝ વેરી, જેને ક્રિશ્ચિયાનિટીનો ઇતિહાસ ખબર હશે એને ખબર હશે કે કેટલી યુનિક ઘટના ગણાય, કે છેલ્લે એમણે પહેલી પ્રાર્થના કરાવી ત્યારે એમણે એમ કહ્યું કે અહીંથી અલગ અલગ લોકો આવ્યા હશે અને બધા અલગ અલગ, અહીં ઘણા બધા ટુરિસ્ટ પણ છે, તો તમારા જે કોઈ ઈશ્વર હોય, તમે જે આપણી ભાષામાં કહીએ તો જે ઈષ્ટદેવને માનતા હો, એનું કોઈ સિમ્બોલ ધારો કે તમે ધારણ કર્યું હોય, તો એના ઉપર હાથ મૂકીને આ પ્રેયર કરજો. ધારો કે મેં રુદ્રાક્ષ પહેર્યો હોય તો મેં રુદ્રાક્ષ ઉપર હાથ મૂકીને કરું. હવે તમને જો ચર્ચનો ઇતિહાસ ખબર હોય તો તમને ખ્યાલ આવે કે આ આ એક વાક્ય બોલવું એ કેવડી મોટી વાત છે, કારણ કે આના માટે તો જીવતા સળગાવી દેવામાં આવતા હતા માણસોને, લાઈવ બર્નિંગ, ઊભા ઊભા. એટલે હવે એ પોપ શું કામ આવા પોપ છે? તો એ કુતૂહલમાંથી જવાબ મળ્યો કે પોપ જ્યારે પોપ છે ને, ત્યારે કોઈ છપાવાળા મીડિયાવાળા બધા અમારા મિત્રો હોય, એને બહુ રસ પડાવી સાઈડ સ્ટોરીની અંદર કે પોપ છે એ તો એ સમાચાર એ હેડલાઈન કોણ વાંચે એમ કે પોપ શું હતા એવું કંઈક ખબર પડે. તો ખબર પડી કે પોપ નાના હતા અને ટીનેજર હતા, આર્જેન્ટિનામાં રહેતા હતા, ત્યારે પાડોશની એક છોકરીના પ્રેમમાં પડ્યા હતા અને બે જણા ચિઠ્ઠીઓ લખતા હતા એકબીજાને. અને પેલી છોકરી જીવે છે, હવે તો વૃદ્ધ થઈ ગઈ મહિલા, પણ હવે એ પાડોશમાંથી નીકળી ગયા, એના પિતાની બદલી થઈ. એમાં એ જમાનામાં કંઈ મોબાઈલ બોબાઈલ હતા નહીં, લવ સ્ટોરીનો એન્ડ થઈ ગયો. અને પછી આ ભાઈ પાદરી થઈ ગયા, અને પાદરી થઈ ગયા થતા 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 પોપ થઈ ગયા. તો પોપને પૂછવામાં આવ્યું કે આ સમાચાર છપાણા છે એ સાચા છે? કારણ કે ઓલે એ તો મહિલાનો ઇન્ટરવ્યૂ કરી આવ્યો, એટલે ઓથેન્ટિક લાગે ન્યૂઝ. કે ઓલી મહિલાએ કીધું કે હા હા, ચિઠ્ઠીઓ લખતા ને અમે બાજુમાં હતા ને આ જ છોકરો. હવે પોપ થઈ ગયા, એટલે પોપે કીધું કે યસ, વાય શુડ આઈ એવોઇડ ધ સ્ટોરી ઓફ લવ? ઓનલી થિંગ દેટ એટ ધેટ ટાઈમ આઈ લવ ધેટ ગર્લ એન્ડ નાવ આઈ એમ લવિંગ માય ગોડ.
આઈ એમ લવર, આઈ એમ ઇટરનલ લવર. હું કંઈ પ્રેમનો ઇનકાર નહીં કરું, એ છોકરી સ્ત્રી હવે તો છોકરી નહીં પણ સ્ત્રી ખોટી છે એવું નહીં કહું. હું એટલું જ કહું છું કે મારો પ્રેમ ત્યારે એના પ્રત્યે હતો, એ પ્રેમ ધીરે ધીરે ઈશ્વર પ્રત્યે જતો રહ્યો. આ તો આપણા કાઠિયાવાડમાં તમે આવો તો કેટલા સંતોની કહાની આ જ છે, આ જ પ્રેમની કહાની છે. આમાંથી જ કેટલી બધી કથાઓ રચાણી, તમે સૌરાષ્ટ્રની રસદાર મેઘાણીભાઈ લખેલી વાંચો, કેવી કેવી કહાનીઓ એની અંદરથી રચાણી. એમાંથી ભૂતરૂવે ભેકાર ઘોસ્ટ પિક્ચર બન્યું એની પહેલાં, વીર માંગડાવાળો, ઉપરથી લોહીના આંસુ ટપકે, નીચે જાન બેઠી હોય એની અંદર ખબર પડે કે ભાઈ આ એ દિવસે તેનું મૃત્યુ થઈ ગયું છે, ને એમાંથી પ્રેમ થાય, ભૂતનો પ્રેમ. હા, શેતલને કાંઠે, યસ, બનવાનું કારણ જ હોય ને. યસ, આ મજા એ છે કે અત્યારે જે ઓડિયન્સ મળ્યું ને એવું ઓડિયન્સ અમારા નસીબમાં વારંવાર નથી આવતું. આમાં છે ને બહુ જાજી મહેનત ના કરવી પડે. આમાં ઓલું ને ફાસ્ટ બોલરના દડાને તમારે બેટ અડાડી દેવાનું હોય, સીધી બાઉન્ડ્રી એમને થઈ જાય. તમારે આગળ વધીને બહુ સ્નાયુઓ અને કસરત ના આપવી પડે બેટ ઘુમાવવાની. એવું ઓડિયન્સ છે કે અહીં મારે બહુ સમજાવવું નથી પડતું, ઉલટાની સામેથી સરસ મજાની હિન્ટ આવી જાય, આવી સરસ મજાની કાઉન્ટર કટ આવી જાય. તો દોસ્તો, પ્રેમનો એક રંગ મેં કીધું એમાં પ્રતીક્ષા છે, પ્રેમનો એક રંગ વિરહ છે, પ્રેમનો એક રંગ જે છે એ આ તિરસ્કાર, ગુસ્સો, ઘૃણા, જુગુપ્સા એ પણ છે. જ્યાં પ્રેમ વધારે હોય ને ત્યાં જ ગુસ્સો વધારે આવે. તમે વિચાર કરજો, તમે જ્યાં અપેક્ષા રાખી છે પ્રેમની, તમે જેમ માનો છો કે વળતો મને પ્રેમ મળશે, ને જ્યાં પ્રેમ નથી મળતો ત્યાં તમારો જે ક્રોધનો વિસ્ફોટ થાય ને એ તમે જ્યાં અપેક્ષા નથી રાખી ત્યાં ના થાય. દ્રોણ ને દ્રુપદ પ્રત્યે અપેક્ષા હતી કે ગાય તો આપશે, મારો જૂનો ભાઈબંધ છે, ગાય પણ ન આપી દ્રુપદ રાજા તરીકે દ્રોણને. એમાં તો દ્રોણ હસ્તિનાપુર જતા રહ્યા, રાજકુમારોને ભણાવ્યા અને બધું એના પગમાં હતું, ત્યારે માગી માગીને શું માગ્યું તો કહોલા દ્રુપદને મારી સામે મૂકો, એ મને ઘા એટલો બધો ચોટી ગયો છે કે ભાઈ હવે તો હસ્તિનાપુરનો હું રાજ પરિવારનો સભ્ય કહેવા હું, છતાં એમ કે બોલો એને જે જખમ આપ્યો, હું પ્રેમ કરતો હતો એને, એને સામો મને આ જવાબ આપ્યો. કૃષ્ણ આ ભૂલ નથી કરતા સુદામા સાથે, જુઓ. એટલે કૃષ્ણ કૃષ્ણ છે, દ્રુપદ દ્રુપદ છે. દ્રુપદના મંદિર ન બને, કૃષ્ણના મંદિર બને. તમે એમનો પ્રેમી વિસ્તારતા ગયા. વૃંદાવન હતા ત્યારે વૃંદાવનમાં રાખો, પછી વિસ્તરતા 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 અંતે આખા બ્રહ્માંડમાં વિસ્તરી ગયો એમ તમે કહી શકો. પણ કૃષ્ણ પ્રેમના અલ્ટિમેટ આઈકોન છે, કારણ કે એક એવા ઈશ્વર છે. મારે ભગવદ્ ગીતાના વિભૂતિ યોગ ઉપર બોલવાનું હતું વડોદરામાં, ત્યારે હું બોલેલો કે તમે કલ્પના કરો કે દુનિયાના કોઈ ધર્મગ્રંથની અંદર જેને તમે ધર્મ પુરુષ કહો, તમે યોગેશ્વર કહો, એ પ્રકારની વ્યક્તિ છે રણ મેદાનની વચ્ચે જ્યાં લડવાની વાત ચાલે છે, હથિયારો ખખડાવીને બેઠા છે, મૃત્યુના ઓળા સામે છે, ખબર છે કોકને કોક તો મરવાનું જ છે આ યુદ્ધની અંદર હમણાં, એની વચ્ચે એ માણસ એમ કહે છે ઋતુઓમાં હું વસંત છું, ઋતુનામ કુસુમાકર. આ મોરપીશ અમસતું નથી આવ્યું, ઋતુનામ કુસુમાકર, હું ઋતુઓમાં વસંત છું. અને ખાલી તમે એમ કહો કે એક લીટી એટલે આપણે ઓલો તાળો મેળવવાનો આવે ને જૂના જમાનાના દાખલામાં, તાળો મેળવીને બતાવો બરાબર ગણ્યું કે નહીં. પાછા આગળ વધીને એમ કહે છે કે હું કંદર્પ છું, કામદેવ છું. જો એ ધારત તો એમ કહે કે હું ધર્મરાજ છું, હું યમરાજ છું, એને બદલે એમ કહે છે કે હું કંદર્પ છું, હું કામદેવ છું. વિચારો, હજી તમને એમ લાગે કે ના ના એ તો ભાઈ આ જયભાઈએ પોતાની રીતે ગોઠવી દીધું લાગે છે ગીતા વાંચીને, આવું તો કંઈ થોડું હોય. તો પાછળ એ જ વિભૂતિ યોગની અંદર એમ આવે છે કે વેદોમાં હું સામવેદ છું. ઋગ્વેદ નહીં, ઋગ્વેદ સૌથી મોટો વેદ, સૌથી મોટી ફિલોસોફી ઋગ્વેદમાં, વેદોમાં હું સામવેદ છું. સંગીતનો વેદ, મ્યુઝિકનો, આર્ટનો વેદ, કળાનો વેદ, સામવેદ એટલે કળાનો વેદ, સામવેદ છું. ત્રણ વખત સાબિતી આપી કે ખાલી યુદ્ધ, ખાલી પરાક્રમ, ખાલી વીરતા, ખાલી પાડી દેવા, દેખાડી દેવા, મારી નાખવા, કાપોરી રાખવા એ મહત્વનું નથી. મહત્વનું તો એ છે કે તમે પ્રેમ કરો છો કે નહીં. એટલે હું ઘણીવાર મારા પ્રવચનોમાં કહું છું કે જેણે વૃંદાવનમાં ગીત ગાયા હોય ને એ જ કુરુક્ષેત્રની અંદર ગીતા સંભળાવી શકે. પૂર્વ શરત છે, કાં તમારે મારામાંથી ગીતા ન નીકળે, કારણ કે આપણે વૃંદાવનમાં રાસ રચીને બેઠા નથી. આ કોન્ટ્રાડિક્ટરી નથી, ઘણા લોકોને કોન્ટ્રાડિક્ટરી લાગે છે કે ભાઈ ઘણા એમ કે ભાઈ આપણા રાસવાળા કૃષ્ણ બાજુમાં રાખો એ તો બધું ઠીક છે, હવે આ જે ગીતાવાળા કૃષ્ણ છે ને એને પકડો. પણ હું એમ કહું છું કે આ ટોટલ જ છે, આખો સમત્વનો સમાસ છે. ને આવો ભગવાન ક્યાંથી મળે કે જે દાદા તરીકે એનો પૌત્ર અનિરુદ્ધ આવીને એમ કે મને માણાસુરની દીકરી ઉષા સાથે પ્રેમ થયો છે, માણાસુર અસુર અસુર પુત્રી, કુળ બુળ વંશ વંશ તો જવા જ દો તમે,
બરાબર. અને દાદો એને ખીજાવવાને બદલે ત્યાં ભગવદ્ ગીતાના શ્લોક સંભળાવવાને બદલે એમ કે હાલો તો લડી લઈએ, એમાં શું મોટી વાત છે, એની હા હોય તો આપણે લેતા આવીએ ઉષા ને. અને બાણાસુર શંકરને કહે અને શંકર સામે લડે તો લોકો તો એ જમાનાના બધા મૂંઝાઈ ગયા હતા કે આ શંકરને કૃષ્ણ સામસામા લડશે તો શું થાય. પણ એ લીલારાસ કરીને ખરેખર ઓખા હરણવાળી આખી વાત છે. એ વાત હું માત્ર રુક્મણીને લઈ આવું એમ નહીં, હું દાદો થઈ જાઉં ત્યારે મારે કામ બધા પતી ગયા છે એટલે આપણે હવે બધા છોકરાઓની સામે સળી કર્યા રાખીએ કે હે કોને મળવા ગયા હતા, કોના ફોન આવે છે, કોણ તમને મેસેજ કરે છે, કોણ છે, એવું કરવાને બદલે આપણે એમ કે કોણ છે, હાલો અમે ભેગા આવીએ, એમાં શું મોટી વાત છે. ધીસ ઇઝ લવ. હમણાં પેલું તું જૂઠી મકાર ફિલ્મ આવી છે, મેં કાલે જ જોઈ હજી, તો એમાં હું સ્પોઇલર નહીં કરું એટલે વાર્તા તમને નહીં કહું, પણ એમાં એક જગ્યાએ એક સરસ ડાયલોગ મૂકવામાં આવ્યો છે, ડાયલોગ જ કહું છું ખાલી. જોઈ લીધું છે? અરે વાહ, બોલો જો. આ તો મારી જવાબદારી બને કે આપણે સ્પોઇલરથી વાત ન કરીએ, કારણ કે કોકને જોવાનું બાકી હોય મન મન મનમાં આપણને પ્રેમ કરવાને બદલે ગાળો આપે પછી પછી આ ફૂલ ભેગા ઢેખાડા પણ આવે. તો એવા એક જગ્યાએ એક ડાયલોગ છે, એની બહુ સરસ ડાયલોગ છે કે ભાઈ હું તારા માટે ચાંદ તારા તોડીને લઈ આવું, પણ મારી માં છે, મારો ભાઈ છે, મારો બાપ છે, એના માટે ચાર તારા વધારે લઈ આવું. ફેમિલી પણ એક લવનું બોન્ડિંગ છે. પણ ક્યારે એમાં બહુ બ્યુટિફુલી મને નજાકત ગમી એમાં બતાવેલી, એમ નહીં કે ફેમિલી ફેમિલી છે માટે એને પ્રેમ કરો, એમાં એમ બતાવવામાં આવ્યું છે કે ફેમિલી એવું હોવું જોઈએ કે જે છોકરાના પ્રેમને પ્રેમ તરીકે એક્સેપ્ટ કરવા તૈયાર હોય, એવું ફેમિલી જેની સામે છોકરા છોકરી ચુંબન કરી શકે તો એ ફેમિલીને પ્રેમ કરો. તો ફેમિલી વિલનો જેવું થઈ જાય, સળગાવવા મારવા કાપવા નીકળી પડે તો ફેમિલીને પ્રેમ ન કરો. તો સચ અ બ્યુટિફુલ મેસેજ, ભલે પોપ્યુલર રીતે લાઉડ રીતે થોડું બધું મક્સ મસાલા સાથે આપવામાં આવ્યો છે, પણ છે તો ખરો ને, અંદર એક વાત તો છે કહેવા પડે. હા, એટલે એટલે જ મળવાના છે. બહુ બહુ સરસ વાત હતી, સરસ ઘણી, એટલે જેને કહેવાય ને પોએટિક વાતને બહુ ઇઝીલી મૂકી દીધી, જે વાત ખરેખર બહુ ઘૂંટાયેલી વાત હતી. તો મારા દોસ્તો, આવા અનેક રંગો છે, અહીં જેટલા હશે એની પાસે પોતપોતાના રંગો હશે પ્રેમના. આમાં એક નાનકડી કવિતા મારે તમારી સામે સમાપનમાં વાંચવી હતી એટલે હું આમાં પાના ફેરવતો હતો એ બેઠો બેઠો, પછી એવું જ પાના ફરતા ફરતા ત્રણ ચાર કવિતાઓ મારી સામે આવી ગઈ, એટલે હું કીધું આ વાંચું, આ વાંચું, જે લવમાં થઈ ને, એ લવ્સ મી, એ લવ્સ મી નોટ. તો એટલે એટલે આ ટુ બી ઓર નોટ ટુ બી વાળું બહુ થાય, તો રંગીલામાં આખું ગીત નથી, ક્યાં કરે ક્યાં ના કરે એ કેસી મુશ્કિલ હૈ, કોઈ તો બતા દે ઇસકા હલ હો મેરે ભાઈ, એ જે સ્વીટ કન્ફ્યુઝન છે ને, ધીસ ઇઝ સાઇન ઓફ લવ. મને ઘણા લોકો પૂછે કે સાઇન કોને કહેવાય, એના ખબર કેમ પડે કાને પ્રેમ જોઈએ, એટલે હું હસતા હસતા કહું કે તો તમે ગીરના જંગલમાં જાઓ તો સિંહ મળે ખબર જ પડે ને કાને સિંહ કહેવાય, કે તમે એના બાયોલોજીકલ લક્ષણો જોવા જાઓ કે આ એમ કે આને સિંહ કહેવાતો હશે, હરણ કહેવાતો હશે, કૂતરો કહેવાતો હશે, બરાબર. એટલે જેને ખબર પડી જ જાય, એવું ઘંટિયા બજતી હે તબ માલુમ હો જાતા હૈ, એના જેવું છે, ખબર પડી જાય કે આ પ્રેમ છે, આ માત્ર એમ કે કંઈ ફ્રેન્ડશીપ નથી. પછી શું છે, પછી જાતને છેતરવા માટે લોકો ટાઈમ પાસ કરે થોડો કે ભાઈ ના ના એવું તો નથી, એવું તો નથી. પણ એની આવી નાની નાની કસોટીઓ, સાયન્સ ઓફ લવ, કે તમને પરાણે પરાણે બધી વસ્તુઓ ગમવા માંડે ને વાત કર્યા વગર ચેન ન પડે ને આવજો આવજો કહેતા કહેતા દરવાજે બે બે કલાક ઊભા રહી જાઓ, આ બધા સાયન્સ છે પ્રેમના રંગોના. તમને તરત ખબર પડવા માંડે કે ના ના આ બીજા સાથે નથી થતું, આ જ થાય છે આપણાથી. મને એવા સવાલ આવે, ભાઈ આનો મારો ઇન્સ્ટાગ્રામ ઉપર મારો વિડીયો એ ઘણો વાયરલ થયો, ઘણા બધા લોકોએ જોયો, એટલે મેં કોઈ કે મને સવાલ પૂછેલો જાહેર પ્રોગ્રામની અંદર કે ભાઈ આપણે ફલાણાને પ્રેમ કરીએ છીએ અને પછી આની સાથે પણ એમ લાગે છે કે પ્રેમ છે, તો ખરેખર કોની સાથે પ્રેમ છે? એટલે હું એમ કહું જો પહેલા સાથે સરખો પ્રેમ કરી રહ્યો હોય બીજાની જગ્યા થાય નહીં, બીજાની જગ્યા થઈ એનો અર્થ કે ઓલો પ્રેમ છે એ થોડોક અટપટો હતો કે અધૂરો હતો, જગ્યા ખાલી હતી, બરાબર. ભેરેજની વાત છે, તમે પ્રેમ તો દુનિયા આખીને કરી શકો, હાલો તમે એમ કહો, પણ પછી કમિટમેન્ટ તો તમારે કોઈકની સાથે કરવું પડે એમ છે, એક વ્યક્તિ સાથે રહેવું પડે એમ છે. મેં પ્રેમના એવા રંગો જોયા છે કે જે મેં એકની સાથે બે વ્યક્તિઓ રહેતા હોય, આપણા જ અમદાવાદના વિનોદ ભટ્ટ, તારક મહેતા, બરાબર. હાસ્ય લેખકો થોડાક પ્રિવિલેજ હોય છે આ વાતની અંદર, બરાબર, કે જેની અંદર અને ઉપર નીચે સાથે એક ઘરમાં રહે એમને પ્રેમ કરનારા લોકો, અમૃતા, ઇમરોઝ અને સાહિર, તો બહુ ક્લાસિક લવ સ્ટોરી છે.
એટલે હું કઈ એવો આપણે માણસ નથી કહેતા ને, આપણે કઈ પેલા બે જણા લગ્ન ગાંઠે બંધાયેલા હોય તો જ પ્રેમી કહેવાય. મેં તો એવા જોયા છે કે લગ્નની ગાંઠે બંધાયેલા હોય એમાં ગાંઠા થઈ ગયા હોય છે, અને નથી બંધાયેલા એ શેરડીના સાંઠા જેવા હોય છે. બરાબર, એને એનું સિમ્પલ રીઝન છે કે જે તમે આ આ ચહેરો તમે અહીં દૂરથી જુઓ તો ક્લીન શેવ લાગે, પણ ક્લોઝઅપ કરો ને આ કેમેરાની અંદર ઝૂમ કરીને તો અહીં દાઢીના કેટલાય કાળા સફેદ કોટા છે એ થોડા થોડા ફૂટેલા લાગે. એટલે લગ્ન થાય એ બધા ક્લોઝઅપમાં આવી જતા હોય છે, પછી એને ખામીઓ જ હજી દેખાય, ખૂબીઓ દેખાવાને બદલે. એ નવો કલર છે એટલે એમાં મેન્ટેનન્સ તો કલર ઉભેરાય. હવે લવ પૂરું થઈ ગયું, હવે મેન્ટેન કરવાનો લવ ને તમારે કન્ટિન્યુઅસ. તમે આમ બોલ્યું છે ને, નવો નવો મોબાઈલ હોય, નવી નવી કાર હોય, માણસ આમ રાતના ઉઠીને ગભો મારી આવે એક વખત નીચે ઉતરે કે આમાં તો ધૂળ દેખાય છે એમ. બરાબર, અને પછી ધૂળમાં જ પડ્યું હોય ને, વરસાદ પડતો હોય માથે ને તડાતડ થતો હોય ને, તો એ કારને ત્યાં જ મૂકીને પોતે અંદર ઘૂસી જાય. બરાબર, એટલે અતિ પરિચય અવજ્ઞા એ પણ એક રંગ છે. તો શું કરવાનું? તો વચ્ચે કહો કે આમાં તમે મને, મારે તો તમે મને કહો તો મને તો અનુભવ નથી એટલે મારો જવાબ તમે માનશો નહીં. એટલે શાહરૂખ ખાનને અનુભવ છે, કારણ કે આટલા બધા ગ્લેમરસ રોમેન્ટિક સ્ટાર હોવા છતાં એનું સાવ રાજેશ ખન્ના જેવું નથી થયું. એ જ પત્ની છે, એ જ ઘર છે, અને હજી ચાલ્યા રાખે છે, પાછું પત્ની નામે જ પ્રોડક્શન કરે છે. એટલે એને હસતા હસતા કીધું હતું કે આ પણ એક ટીપ છે, યાદ રાખજો એમ, પૈસા પત્નીના હાથમાં આપજો. બરાબર, ગૌરી ખાનના નામે જ પ્રોડક્શન હાઉસ કરવાનું, આપણે નહીં લેવાના પૈસા. પણ હસતા હસતા એણે સરસ વાત કીધેલી કે ભાઈ, જેમ ટ્રાફિકને મેન્ટેન કરવા માટે તમારે લાઇટ રાખવી પડે ને લાઇટ પાડવી પડે, બધાને મોડું જ થતું હોય, બધાને એમ જ હોય કે મારી ઇમ્પોર્ટન્સ છે. વિદુલાબેનને થતું હોય કે મારી સર્જરી છે, પેશન્ટ ટેબલ ઉપર છે, મારે જ પહેલાં પહોંચવાનું હોય, જય ભલે મોડો પહોંચે લેક્ચરમાં ચાલશે. મહત્વનું તો એ છે કે ટેબલ ઉપર પેશન્ટ છે. મને એમ થતું હોય કે ભાઈ, પેશન્ટને તો ત્યાં બીજા ડોક્ટરો હશે, હેન્ડલ કરી લેશે, પણ 100 જણા ઉભા ઉભા એમાં રાહ જોવે છે, એનું શું થાય? એટલે મને એમ મોડું થતું હોય. બરાબર, આપણે ભીખુદાનભાઈ હસતા હસતા કહે છે કે તમે ટ્રાફિક જામમાં હો ને ત્યારે તમારે તમારી આગળવાળો છે ને, બરાબર, એ તમને ગાંડો લાગે અને પાછળવાળો ડોબો લાગે. ઓલો ડોબો છે કે એને તો હલાવતા જ નથી આવડતું એટલે પાછળ થઈ ગયો એમ, અને આ તો ગાંડો છે જો ને આમ કરીને આગળ નીકળી ગયો. અને પછી હસતા હસતા કે તમારી પાછળ ગાડી હોય એ આજુ જ વિચારતી હોય કે આ ગાંડો છે. તો આવા જામની અંદર બધાને એમ થાય કે હું પહેલાં નીકળી જાઉં. ઇવેન્ચ્યુઅલી યુ હેવ ટુ ફોલો ધ રેડ લાઇટ કે ભાઈ અત્યારે બંધ છે, આ 30 સેકન્ડ હવે નહીં નીકળી શકો, 80 સેકન્ડ નહીં નીકળી શકો, 90 સેકન્ડ ઉભા રહ્યો. શું કામ? કારણ કે એકચ્યુઅલી તમે એમ માનો છો કે અમે નીકળી જશું, પણ ખરેખર ભટકાઈ જશું, બધી બાજુથી ટ્રાફિક ભેગો થઈ જશે. તો એક વ્યવસ્થા છે કે તમે ભટકાઈ ન જાઓ, ભલે આમ 90 સેકન્ડ મોડા પડો છો, પણ એકચ્યુઅલી ગાડી ભટકાતી નથી ને સલામત પાછા પહોંચી જાવ છો તમારા ડેસ્ટિનેશન, એટલે 90 સેકન્ડ ઊભા રહેવાનું છે. એટલે આટલું કહીને એણે એમ કહી દેલું કે ધીસ ઇઝ માય ટીપ ફોર વેડિંગ લાઈફ, ફોર સક્સેસફુલ મેરેજ, કે તમને ખબર છે કે ભાઈ આ બાબતમાં આપણે જરાક અધીરા છીએ, ઉતાવળા છીએ, આપણો જરા સ્પીડ જુદી છે. ઇવન ધો, કારણ કે તમારી સાથે કોઈક બીજું પણ જીવે છે એમ માનીને, બધી બાજુની સાઈડે, એવું નહીં કે એક જ સાઈડે, તમામ સાઈડે જ્યારે જ્યારે રેડ લાઇટ હોય ત્યારે સ્ટોપ થઈ જવાનું છે. મારા પપ્પાએ એક મને પ્રેમ મંત્ર આપેલો, એ મને હજી યાદ છે, બહુ નાનકડો પ્રેમ મંત્ર હતો. માથાકૂટ તો લગ્નોમાં થાય, ઝઘડાઈ થાય, આપણા મા બાપને ઝઘડતા આપણે જોયા હોય, આપણે ઝઘડતા હોય એકબીજા સાથે, બધું થતું હોય. એટલે એણે એક સરસ મજાનો મંત્ર આપેલો કે ઝઘડો નહીં કરવાનો એવું નહીં, માથાકૂટ ન થાય એવું કંઈ એમ અતિશુદ્ધ, એવું તો બધું બહુ ચીબાવલું ચાપલું, એટલે સુરત બરજાતિયાના પિક્ચર જેવું થાય. હવે તો સુરત બરજાતિયા એવા પિક્ચર નથી બનાવતા, એણે બંધ કરી દીધા એવા પિક્ચર બનાવવાના. તો એવું ન હોય, પણ એમણે એવો મંત્ર આપેલો કે એક બોલે ને ત્યારે બીજાએ ચૂપ થઈ જવું. ખબર પડે ને કે આ રેડ લાઇટ એ છે એમ, તો ત્યાં રેડ લાઇટ થઈ ગઈ એટલે આપણે ચૂપ થઈ જવું. એટલે આપોઆપ છે ને સામો બોલવા મળ્યું, ધીરે ધીરે ચૂપ થઈ જશે. રિસ્પોન્સ ન મળે ત્યારે તમે ઝઘડવાની મજા ન આવે, તમે જોજો, ઝઘડવાની મજા તો જ આવે જ્યારે સામસામી હીટેડ આર્ગ્યુમેન્ટ થાય. બરાબર, આપણે ખાસ તમે અમારા ટીવીવાળા મિત્રો હોય ને, આમ કહે કે ભાઈ તમે આવો ને આજે જરાક ડિબેટમાં, એટલે હું કહું મારે તો લેક્ચર છે, એટલે કે તમે આવો ને તો જરાક જામે, તમે સામે દલીલ કરો એટલે જામે, તો કંઈક ફટાકડા ફૂટે તો મજા આવે ને, કલાક લગી બેસાડી રાખવાના હોય ને માણસોને ટીવીની સામે. એટલે ખાસ એવું ગોતવામાં આવે કે કોઈ ધડાધડી બોલાવે, તડાફડી કરે, બધા સંમત જ થઈ જાય એકબીજા સાથે કે ના ના તમારી વાત સાચી છે, તમારી વાત સાચી છે, 10 મિનિટનો પ્રોબ્લેમ પૂરો થઈ જાય. તો આ તડાફડી માટેનો રૂલ એ છે કે બધા બોલે, અને પ્રેમનો રૂલ એ છે કે તમે એકને જગ્યા આપી દો, એ ઠલવાઈ જાય, અને ઠલવાઈ જાય ત્યારે તમે એનો સ્વીકાર કરી લો, પછી તમારો વારો આવશે ને ક્યારેક.
એવું નથી કે નહીં આવે, ચૂપ રહેશો તો વધારે વહેલું આવશે, બોલશો તો આવશે જ નહીં, એવું થઈ જશે બરાબર, પણ ચૂપ રહેશો તો થોડોક વહેલો આવશે. પણ નાનકડી હું જોજો રેબિટ નામની એક સરસ મજાની ફિલ્મ બનેલી એ જોતો હતો, એમાં સ્કારલેટ જોન્સન મધરના રોલમાં છે, બ્યુટિફુલ ફિલ્મ, હિટલરના અત્યાચારો અને માઇન્ડસેટ કેવી રીતે માણસનો નફરતનો થઈ જાય છે પ્રેમને બદલે, એ વાત છે મૂળ તો ફિલ્મમાં. એમાં એક સરસ વાત હતી કે ભાઈ પેલો છોકરો છે એ બધી વાત કરે છે આમ છે ને આમ છે ને આમ છે ને, એટલે એની માં એના દીકરાને એમ કહે છે કે લુક માય સન, અવર ડાઇનિંગ ટેબલ ઇઝ લાઇક સ્વિટ્ઝરલેન્ડ, નો વોર ઓન ડાઇનિંગ ટેબલ. જેમ સ્વિટ્ઝરલેન્ડમાં કોઈ દિવસ કોઈ યુદ્ધ નથી થયું, એમ જમતા વખતે ઝઘડા નહીં કરવાના, નો વોર ઓન ડાઇનિંગ ટેબલ. જે ઝઘડવું હોય પછી ભરેલા પેટે ઝઘડા કરજો, ખાવું નથી ને ખાવું નથી ને ઘા કરીને થાળી ફેંકી દીધી ને ચમચી ફેંકી દીધી ને, બસ આવા ઝઘડા નહીં કરવાના, આપણું ડાઇનિંગ ટેબલ છે એને સ્વિટ્ઝરલેન્ડ જેવું રાખો, નો વોર ઓન ડાઇનિંગ ટેબલ. બ્યુટિફુલ ટીમ, કેટલી નાનકડી વાતમાં કેવડી મોટી વાત કહી દીધી કે ભાઈ તમે ક્યાંક તો એવા ઝોન રાખો, તમે જો એકબીજાને પ્રેમ કરો છો, પછી મા બાપ હો કે દોસ્તો હો, એવું એક બફર ઝોન રાખો કે જ્યાં તમને ખબર હોય કે અહીં આપણે ઓફગાર્ડ થવાનું છે, અહીં આપણે હથિયારો લઈને નથી જવાનું, અહીં માથાકૂટમાં નથી પડવાનું. તો આ શક્ય છે, બાકી તો દુનિયાના ઇતિહાસ, મેં હમણાં વેલેન્ટાઇન્સ ડેનો પ્રોગ્રામ હતો એમાં કહેલું કે ભાઈ સીઝરે કેટલી બધી મહેનત કરી અને ફોજ લઈને આખું ઇજિપ્ત જીતી લીધું, ક્લિયોપેટ્રાને બંદીવાન કરી લીધી અને ક્લિયોપેટ્રાએ સીઝરનું દિલ જીતી લીધું, તો સીઝરે કેટલી માથાકૂટ કરવી પડી કે ઘોડા લીધા ને હાથે લીધા ને સૈનિકો લીધા ને ભાલા લીધા ને તીરકામઠા લીધા, ક્લિયોપેટ્રાએ કંઈ નહીં, ક્લિયોપેટ્રાએ સીઝર જ જીતી લીધો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. સીઝરનું આખું સામ્રાજ્ય ક્લિયોપેટ્રા પાસે આવી ગયું, સીઝર પોતે ક્લિયોપેટ્રા પાસે આવી ગયો અને હાથી ઘોડા લશ્કર ક્લિયોપેટ્રાનું થઈ ગયું. ઘણા લોકોને ગમ્યું નહીં એ, આ મુશ્કેલી જાજી હોય છે આપણે, ત્યાં પ્રેમનો એક આ જુદો કલર છે કે બે જણાને કાંઈ વાંધો ન હોય એમાં બીજા બધાને વાંધા પડવા માંડે, આ બે કેમ આટલા મોજમાં છે, આને કેમ આટલી મજા આવે છે, આપણે હાલ મજા નથી કરતા ને આ અનિલભાઈ કેમ બધે ફરી આવે છે એટલે ફોટાય મૂકે પાછા ને વિડીયો બનાવે છે ફરતા ફરતા પાછા. આ આ તો વધારે મોટો રંગ છે કે ભાઈ મને ન મળ્યો તમને તો મળવો જ ન જોઈએ પ્રેમ, તમને છે ના મળતા હશે પ્રેમ. એટલે આ આનાથી ચેતવા જેવું છે, હું 70% જે લોકો સમાજમાં નિયમોની મર્યાદાની આ બધી સંયમની વાતો કરતા હોય છે ને મૂળ રહી ગયેલા લોકો હોય છે, એ ગાડી ચૂકી ગયા છે એટલે તમારી ગાડીની ચેઇન ખેંચી લેવી છે, આ તો આગળ વધવી જ ન જોઈએ. બાકી આ મેં તો જોયું છે એટલે મને અરે થેન્ક યુ. પણ આ તો મેં તો વાસ્તવિકતામાં જોયું છે કે મોટા ભાગાને પોતાની લવ સ્ટોરીઓ કે પોતાને લવ જ ન થયો હોય કે કોઈ મળ્યું જ ન હોય ને સીધે સીધા ગોઠવાઈ ગયા હોય કોઈ કીધું હોય ત્યાં, ને પછી એને એમ થાય કે આખી દુનિયાએ આ જ કરવાની જરૂર છે, આ હે ને પોતે બધા બે આટા મારે ને હાથમાં હાથ નાખે ને બેન્ચ ઉપર બેસે ને આવું બધું કરે ને, આવું બિલકુલ ચલાવી ન લેવાય એમ, એટલે અમને મળે તો અમારે ચલાવી લેવાનું, તમારે નહીં ચલાવી લેવાનું. તો આ આ છે ને આ ઈર્ષાનો રંગ છે, જેલસીનો રંગ છે લવની અંદર, આને કારણે ઇતિહાસો આખે આખા ફરી ગયા જગતના, ઓથેલો ડેસ્ટિમોના ધ ગ્રીન કલર ઓફ જેલસી. મેં કીધું ને રંગોની તો આપણે સપ્તાહ બેસાડવી પડશે, રોટરી ક્લબ કોક દી કથાનું આયોજન કરે તો આપણે 9 દિવસ 9 રંગોની કથા કરશું પ્રેમના, બરાબર, પ્રેમ કથા. અમારે બાપુ તો હસતા હસતા કહેતા હોય છે કે ભાઈ હું રામ કથા કરું છું હું પ્રેમધારા વધારે ફેલાવું છું, મારી રામધારા એ પ્રેમધારા છે, બરાબર. મેં એકવાર ત્યાં મારે અસ્મિતા પર્વમાં બોલવાનું હતું, તમે બાપુની ઉપસ્થિતિમાં કીધેલું કે મેં કીધું બધા કે રામદૂત હનુમાન કી જય, એ તો છે જ રામદૂત, આખા જગતને ખબર છે, પણ બધા એ તો ભૂલી જાય છે કે આ પ્રેમદૂત હનુમાનજીએ છે. પ્રભુ મુદ્રિકા મેલી મુખ લાઈ, જલ્દી લાંધી ગઈ અચરજ નાહી. પ્રભુએ મેસેજ આપ્યો તો સીતા આમ તો નહીં ખબર પડે કે હું કોણ છું, તો તું આ વીંટી લઈ જા છે અને વીંટી લઈને એને બચાવજે, અને પછી એને કહે છે કે ભાઈ હું આઈ એમ કમિંગ, મેં હું ના હું આવું છું. રામાયણ ઇઝ અ બ્યુટિફુલ લવ સ્ટોરી, આપણે એ તો ભૂલી જ જઈએ છીએ કે ઇટ્સ અ લવ સ્ટોરી. આપણે તો વોર સ્ટોરી યાદ રાખી લીધી, આપણે આદર્શો આઈડિયલ્સ પ્રીચિંગ બધું યાદ રાખી લીધું, પણ આ વાત તો ભૂલાઈ ગઈ કે પ્રેમની કહાની છે. વાલ્મીકી રામાયણ તમે વાંચો તો એમાં તો વર્ષા ઋતુ આવે છે ને સીતા તો અપહરણ થઈ ગયું છે ને અશોક વાટિકામાં છે,
અને રામ લક્ષ્મણ સાથે છે, લક્ષ્મણ જે ખીજાઈને જાય છે ને સુગ્રીવને પકડવા, કે હવે કેદી કરવાની ભાઈ આપણે આ શોધ, તમે તો બેસી ગયા છો કિષ્કિંધાનું રાજ પકડીને. એ લક્ષ્મણ આટલા ગુસ્સે શું કામ થાય છે? વાલ્મીકીના રામ ચોધા રાસોએ વરસાદમાં સીતા મારી બાજુમાં નથી અને વર્ષાની ઋતુ આવી ગઈ એમ કરીને રોઈ પડે છે. લગી આજ સાવન કી ફિરવો જડીએ ગીતની અંદર જેમ વિનોદ ખન્ના રોઈ પડતો હતો ને, એમ રાજા રામ અયોધ્યાના રામ રોઈ પડે છે કે મારી 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 જીવનસંગીની મારી ભેગી નથી આજે વરસાદમાં. અને એ જોઈને લક્ષ્મણ છે એનો આપણે જેને કહેવાય એનું ત્રીજું ભુવન હલી જાય છે કે આ તો કેમ ચલાવી લેવાય, હવે તો ગોતવા જ પડે એમ ન ચાલે. આપણે પ્રેમદૂત હનુમાનનો પણ દેશ છે, જે એક પતિ પત્ની વિખૂટા પડી ગયા છે, બે પ્રેમીઓ વિખૂટા પડી ગયા છે, એને ભેગા કરવા માટેનો મેસેજ લઈને જાય છે, મેસેન્જર હનુમાન. રામદૂત તો ખરા પણ પ્રેમદૂતે ખરા. એટલે આપણે બહુ બહાર ન જઈએ તોય ચાલે, આપણા દ્વારસામાં બધું મળી જાય એમ છે. આપણા ખજાનામાં બધા કલર પડેલા છે, પ્રેમના વેરઝેરનો કલર છે, પ્રેમના આનંદનો કલર છે, પ્રેમના ત્યાગનો કલર છે. આપણી કથાઓમાં તો બધું જ છે, ભર્તૃહરિનું અમર ફળે છે બરાબર છે. અમે જ્યારે નવા નવા SMS ચાલુ થયા હતા ને, પછી એક SMS જ આવ્યો હતો ફોરવર્ડ થતો, કે એ ન સોચો કે તમારી પ્રેમિકાને તમે કેટલા બઢિયા રોમેન્ટિક મેસેજ કિયા હે, એ સોચો કે ઉસકો કિસને કિયા હોગા. ભર્તૃહરિના અમરફળની આ જ વાર્તા છે ને, કે તમે ઓળખતા જો ને, પ્રેમિકા હોય પ્રેમી હોય તમે ઓળખતા જો કે આ તો કઈ કરી શકે એમ છે નહીં મેસેજ, અને કોઈ કરતું હશે ત્યારે જ આપણને ફોરવર્ડ કરતા હશે. આવ્યું ક્યાંથી? તો આ અમરફળની વાર્તા છે, આને આપ્યું અને આને આપ્યું અને આને આપ્યું, છેલ્લે ભર્તૃહરિ, એમાં તો ભર્તૃહરિ આખું શૃંગાર શતકમાંથી વૈરાગ્ય શતક થઈ ગયું. છોડ દે વાળો આમ જેને કહેવાય ને, જલા દો ફૂંક ડાલો એ દુનિયા. અને પ્રેમનો આ એક કલર છે. દેવદાસ જેવી ફિલ્મ બની બિમલ રોયની, દિલીપ કુમાર વાળીને, યુવાનો આપઘાત કરવા માંડ્યા દેવદાસની જેમ. ત્યારે આપણા ગોવિંદ સરૈયાએ સરસ્વતી ચંદ્ર ગોવર્ધન રામની ગુજરાતી કૃતિ હાથમાં લીધી ને એને થોડી મઠારી મઠારી, કારણ કે તો બહુ વિશાળ કથા, અને એને જરા ચરબી મુક્ત કરી અને એક ફિલ્મ બનાવી, અને એમાં એક ગીત મૂક્યું છેલ્લે દેવદાસનો એન્ટીડોટ, છોડ દે સારી દુનિયા કિસી કે લીએ, એ મુનાસિબ નહીં આદમી કે લીએ. એક્ઝેક્ટલી, પ્યાર સબ કુછ નહીં જિંદગી કે લીએ. તો આ જે વાત છે, તમે જુઓ આ એક કલર છે, કે તમારા પ્રેમનું ઉર્ધ્વીકરણ કરો. તમને પ્રેમ નથી મળ્યો તો તમે એને એવી દિશામાં લઈ જાઓ કે જ્યાં બીજા લોકો, તમે તમે એમ માનો કે મને પ્રેમ નથી મળ્યો દુનિયાને ન મળવો જોઈએ, પણ ખરેખર જો તમે સાચા પ્રેમી હો તો તમે એમ માનો કે મને તો પ્રેમ નથી મળ્યો પણ બાકીનાને મળશે ને તમારી આંખ ઠરશે. બાકીનાને તો મળવો જોઈએ, જે સુખથી હું વંચિત રહ્યો એનાથી દુનિયા શું કામ વંચિત રહે. તો હું તો પ્રેમ કરાવું એના જેવી વાત થઈ. તો મેં કીધું એમ કલર્સ ઘણા છે, હવે ભૂખનો કલર પણ ધીરે ધીરે બધાના મનમાં જાગૃત થયો હશે. એટલે ઓલી જે કવિતા મારે પાઠન કરવાની હતી એ કઠન કરી અને હું સમાપન કરું. બહુ આમ નાનકડી કવિતા છે પણ ઇફેક્ટિવ છે. એટલે મેં કીધું ને કે ભાઈ કાયમ હઝારીની કવિતા છે. ખુદા જાણે તમે કેવી જગા પર સંતાયા, તમને શોધવામાં ખુદ અમે પોતે જ ખોવાયા. આ પ્રેમમાં ખોવાવું એવી જગ્યા છે કે જ્યાં તમે આમ ખોવાઈ જતા હો છો ને આમ તમે તમારી જાતને જ જડી જતા હો છો, કે એકચ્યુઅલ હું આ છું, ઓરિજિનલ મારી સેલ્ફ આ છે, મને એકચ્યુઅલી આ ગમે છે, આ ફાવે છે. તમે પાછા કદી વર્ષો એ આશામાં જ વર્ષોથી ઊભો છું ત્યાં જ જ્યાંથી આપણા રસ્તાઓ બદલાયા. સમજદારીએ શંકાઓ એવી ઊભી કરી દીધી, હતા જે હાથમાં પ્યાલા ન પીવાયા ન ઢોળાયા. પ્રેમમાં સમજદારી બહુ કામ નથી લાગતી. આપણી ગુજરાતી ભાષાની જ પંક્તિ છે, સંદીપ ભાટિયાની, લગભગ હું ભૂલતો ન હતો, અશ્વિનભાઈ ખોટો હતો કે મને સુધારજો બરાબર. કાચ નદીને પેલે કાંઠે ગણિત બધાએ સાવ નકામા, તરી ગયા એ શૂન્યો લઈને, ડૂબી ગયા સરવાળા લઈને. જે ખુલ્લા થઈ ગયા, જે જેવા છે એવા બતાવી ગયા એ થઈ ગયા, જે બહુ ગણતરી કરવા રહ્યા, બહુ માપમાં રહેવા ગયા, બહુ સમજદારી બતાવવા ગયા, એની ઇનોસન્સ ખોવાઈ ગઈ. જીગરના ખૂનમાં બોળી મશાલો મેં જલાવી છે, અમસ્તાના કંઈ નથી આ રાહમાં અજવાળા પથરાયા. કરી જોયા ઘણા રસ્તા જવાના દૂર તારાથી, બધા રસ્તાઓ કિંતુ તારા દ્વારે જઈ રોકાયા. અને છેલ્લી જે પંક્તિ છે ને એ બહુ પેલી ઓવેન્ડ્રીની વાર્તા જેવી,
છેલ્લે ચોટ આવે એવી સરસ પંક્તિ છે. ગજું લેનારનું જોયા પછી કિંમત ઘટાડી હતી, ગજું લેનારનું જોયા પછી કિંમત ઘટાડી હતી, અમસ્તા નથી કાયમ અમે સસ્તામાં વેચાયા. હવે રાંઝણા તો બન્યું નહોતું એ પહેલાંની વાત છે. પેલું રાંઝણામાં ધનુષ એક જગ્યાએ કહે છે ને કે એસા નહીં કે તુમ દુનિયા કી સબસે ખૂબસૂરત લડકી હો, લેકિન મેં તુમ્હે ઇતના પે ચાહતા હું કે મુજે તુમ લગતી હો કિતની ખૂબસૂરત લડકી હો, મેં નહીં તો તુમ ભી નહીં, હું નથી તો તારું અસ્તિત્વ નથી, હું પ્રેમ કરું છું એટલે તારું અસ્તિત્વ છે. તો આ વાત છે, ખૂબસૂરતી દેખાવમાં નથી હોતી, ખૂબસૂરતી જ્યારે તમને કોઈ ચાહે ને એમાંથી આવતા કોન્ફિડન્સમાં હોય છે. મારા મિત્રો ખૂબ મજા આવી, અહીં બહાર પુસ્તકો પણ છે, મને રોનકે કહ્યું હતું કે તમે એનાઉન્સ કરી દેજો, એટલે મેં કીધું ચાલો છેલ્લે હું એન્કરની ભૂમિકા ભજવી દઈશ કે અને અમારે નવભારતવાળાનું જ આ પુસ્તક છે પ્રેમરંગ, એટલે મને કહે કે તમે પ્રેમ એને વાળું ટોપિક વાંચ્યો, મને ફોન આવ્યો કે આ પ્રેમરંગ ઉપર બોલવાના છો, મેં કીધું આ પ્રેમરંગ પુસ્તક ઉપર નહીં પણ જનરલી લવ ઉપર બોલવાનું, તો મને કહે તો પ્રેમરંગમાં આપણે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપશું એ પણ જાહેર કરજો. તો મેં કીધું કરી દીધું આ કામ, આપણે મેં કીધું ને ફરજના ભાગરૂપે કરવાનું હતું, અત્યાર સુધી બોલ્યો એ પ્રેમના ભાગરૂપે બોલવાનું હતું. તો મને ખૂબ મજા આવી તમારા બધાનો પ્રેમ ઝીલીને. કાંઈ તમારા સવાલ જવાબ હોય તો હું જવાબ ટૂંકા રાખીશ. પ્રેમમાં અમે બહુ જાજુ બોલે એ ખાલી વક્તા થઈ શકે, પ્રેમી ન થઈ શકે. જાજુ બોલવા વાળાને વારા આવે જ નહીં પ્રેમમાં, ઓછું બોલે ને એ હંમેશા રહસ્યમય લાગે, એટલે એના પ્રેમમાં વારો વહેલા આવે. એટલે હું તો તમારી સામે અત્યારે જ 1.5 કલાક બોલી ગયો, એટલે તમારે સમજી જવું જોઈએ શું કામ હું સિંગલ છું. જોઈને તમને કંઈ થોડા રોજ સવારે કંઈ કોઈ જે ભગવાનની તમે ભક્તિ કરતા હો, ઈશ્વર અલ્લાહ ગોડ વોટેવરની, એ રોજ તો કંઈ તમને જવાબ દેતા નથી. તમે તો કરો જ છો ને કે ના ના મારી ભક્તિ તો અખંડ છે, મારો દીવો તો બળશે, મારી અગરબત્તી તો થશે, મારો પાઠ તો વંચાશે. તો વન સાઇડેડ લવ ઇઝ અ કાઇન્ડ ઓફ એ ભક્તિ, ડિવોશન શબ્દ એના માટે છે. તમે ધીરે ધીરે ભક્તિ કોને કહેવાય જ્યાં તમને સામા જવાબની અપેક્ષા નથી પણ તમે શું કરી શકો છો એના માટે તમે એક્સાઇટેડ છો. મૂર્તિ તમારું કોળિયો જમવાની નથી પણ તમે એનો થાળ બનાવવા માટે એક્સાઇટેડ છો. તમારા ફૂલ છે એના બદલામાં સામેથી થેન્ક્સ કોઈ કહેતું નથી પણ તમે ફૂલની માળા બનાવવા માટે એક્સાઇટેડ છો. તમારું એક્સાઇટમેન્ટ ને પેશન બરકરાર રહે ભલે સામે જવાબ આવે કે ના આવે, એ એક કહાની છે વન સાઇડેડ લવ. અને ક્યારેક બધા અહીં તો મેં પિક્ચરની ઘણી વાતો કરીને એવા મિત્રો બેઠા જ છે, મને ખ્યાલ આવી ગયો જે શોખીન છે. તો હોલિડે નામનું એક પિક્ચર છે કેટ વિન્સલેટનું, તમે જોજો. એમાં આ વાત છે, એમાં પહેલો જ ડાયલોગ એવો છે કે બધું સરસ મજાની પ્રેમના બ્યુટિફુલ કોટ્સ કહેવામાં આવે છે, અને પછી કહેવામાં આવે છે કે ભાઈ આ બધા કોટ્સ છે એના માટે જેને પ્રેમ મળ્યો, જેને પ્રેમ મળ્યો નથી એના માટે આ કોટ્સ નથી, આ ખંજર છે. કારણ કે એ તો આવું બધું સાંભળે એટલે એમ થાય કે હા અમારું તો કોઈ કંઈક જોયું જ નહીં, અમારી સામે તો કંઈ આવ્યું જ નહીં. તો એવું જરૂરી નથી, દરેકને દરેક ધાર્યું મળે છે, અને ધાર્યું મળે પછી કે એ કેટલું ધાર્યું હોય એવું જ નીકળે એનાથી વધારે જરૂરી નથી. બરાબર, તમે આમ દેવાનંદની કહાની ખબર હશે, વિઝ વન ઓફ ધ રોમેન્ટિક આઇકોન અને વેરી હેન્ડસમ એવરગ્રીન. તો દેવાનંદમાં સુરૈયા એમને જોતી હતી, મળી નહીં. પછી કલ્પના કાર્તિક સાથે પ્રેમ લગ્ન થયા પણ પછી છેલ્લે દેવાનંદને કલ્પના કાર્તિકને ભણતું નહીં તો એક જ ઘરમાં બે સેપરેટ રહેતા હતા. એટલે ન મળ્યું એ કહાની છે, મળ્યું એ કહાની છે. એટલે ઇવેન્ચ્યુઅલી પ્રેમ છે ને, હું અંગત રીતે એવું માનતો થયો છું કે એની અંદર થોડોક રોલ કિસ્મત, ડેસ્ટિની, લક, વોટ એવર એક્સ ફેક્ટર આપણે એને એમ કહી દઈએ, આ બધું બીજી વિવાદો ટાળવા માટે એનો પણ હોય છે. તો આપણે કંઈ વાંધો નહીં. બરાબર, વન સાઇડેડ લવ હોય એટલે આપણે ખ્યાલ આવે કે ભાઈ આ આપણે જે શેરમાં તમે બહુ ઇન્વેસ્ટ કરો ને પછી ગગડતો જ જાય, તો કાં તમારે એમાંથી છૂટા થઈને બીજા કોઈક શેરમાં ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરવું પડે ઓલું રિકવર કરવા માટે. બરાબર, આ તો સાદી સીધી વાત છે ને, ગુજરાતીઓને મારે શેર બજાર કંઈ સમજાવવાની હોય નહીં. તમે કહો કે મેં તો આમાં બહુ ઇન્વેસ્ટ કર્યું, મેં તો મારી મરણમૂડી એમાં રોકી દીધી, પણ તો મરણમૂડીમાંથી જેટલી બચી એટલી કાઢી લ્યો તો બીજે કોઈક શેર આવશે હાથમાં. બરાબર, તો આમાં એવું રાખવું કે કોઈને દુભવ્યા વિના, કોઈના માટે કંઈ ખરાબ ઈચ્છા વિના આપણે આપણી યાત્રા ચાલુ રાખવી. જગતમાં છે આ મરીશ સાહેબ એટલે જ લખી ગયા છે, મરીશ સાહેબને નહોતો મળ્યો પ્રેમ એવું તેમની ગઝલોમાંથી ખબર પડી જ જાય. બરાબર, પણ એ લખી એટલે ગયા છે, જગતમાં છે લાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું. નવી સગવડો છે ઉતારે ઉતારે, નવા છે મુસાફર વિસામે વિસામે. તો એમાં નવા છે મુસાફર વિસામે વિસામે કરીને ચાલતા રહેવું એમાં. અને આમ તમે જેટલો લાંબો સમય બન્યો કે તમે આવું વિચારો ને કે ભાઈ આનો પ્રેમ નથી મળ્યો, આનો પ્રેમ નથી મળ્યો, તો તમારી મેં જોયું છે કે તમારી જે આમ પ્રેમ ઉપરની ધારો એની મજબૂત થતી જાય. એટલે સલમાન ખાન જુઓ મોટો હીરો થઈ ગયો,
બરાબર, એ કઈ એટલો બધો મહાન એક્ટર હતો નહીં, આટલી લાંબી કરિયર ચાલે એટલી બધી કેપેસિટી એની એક્ટિંગની હતી નહીં, પણ છતાં કેરિયર આટલી બધી લાંબી ચાલી કારણ કે ઓલો ઠરીઠામ થઈ ગયો હતો ક્યારનો, રિટાયર થઈ ગયો હતો આમને આમ ચાલો, બરાબર, ઠરીઠામ નથી એટલે એક્ટિંગ કરવા માંડ્યો, શરીર બનાવવા માંડ્યો, એને એમાં ધ્યાન આપ્યું કે આપણે બાવડા બતાવો એમ તો છે, પણ મળી જતા હોય છે. હવે તો તમે જુઓ આ બધા ફિલ્મી ઉદાહરણો તમારી પાસે, એટલે ફિલ્મી ઉદાહરણો જ સાચા છે એવું નથી, પણ એ તમારી નજર સામે છે કે રણબીર કપૂર દીપિકા સાથે પ્રેમમાં હોય, દીપિકા રણવીર સિંહને પહોંચી જાય, રણવીર આલિયાને પહોંચી જાય, ચારે જણા ભેગા થઈને પાછા સેલ્ફીએ પડાવે, અને સુઝન પાછા રિતિકની જે ગર્લફ્રેન્ડ હોય એનો બેનો ફોટો એ ફરવા ગયા હોય, સુઝન શેર કરી દે રિતિકની એક્સ વાઈફ. એટલે હવેની જે દુનિયા જે આવી ગઈ છે, આ અત્યારની જનરેશનની દુનિયા, એ આટલું બધું બેગેજ લઈને નથી ચાલતી. દેટ ઇઝ માય ઓબ્ઝર્વેશન. હતું ભેગા હતા તો ભેગા હતા, ગુડ મેમરીઝ વી હેડ, ધેટ્સ ફાઇન. Now we departed, we move on. La La Land અને ટાઇટેનિક માંથી તમને વધારે કઈ? Tough question. બે ફિલ્મો મેં સાત સાત વખત જોઈ લીધી. Yes. Mic up on mic. હા હા. તો એ ખરેખર એક આકર્ષણ છે, ખરેખર કહવાની સંતોષ કે એ કેટલી લાગણી છે કે whatever. બેઝિકલી જો એક વખત એવો એક સર્વે આખો થયો હતો અમેરિકામાં કે પ્રેમ વિશે તમે વાંચ્યું સાંભળ્યું હોય તો પ્રેમ તમને ઝડપથી થઈ જાય, કારણ કે કહાનીઓ પ્રેમની, કથાઓ પ્રેમની, બધે એનું, તમે રેસ્ટોરાંમાં જાઓ તો અહીંયા કેન્ડલ લાઇટ કરેલી હોય, કંઈક દિલ શણગારેલું હોય, બરાબર, એટલે તમે બિલકુલ એવો એક સમાજ આમ કોમ્યુન ટાઈપની લાઈફ જુઓ કે જેમાં પ્રેમ વિશે કંઈ કોઈ રેફરન્સ પોઈન્ટ જ નથી, કોઈ વાર્તાઓ નથી, કોઈ કવિતાઓ નથી, કોઈ ગીત નથી, કોઈ ફિલ્મો નથી, કશું જ નથી, કોઈ ધર્મગ્રંથ, આપણા તો ધર્મગ્રંથો જ પ્રેમ ગ્રંથો છે, એટલે ભારતમાં તો તમે છટકી નહીં શકો, બીજે તો હજી છટકી શકાશે કે ભાઈ આપણે ધર્મગ્રંથોનો અભ્યાસ કરો, આ ધર્મગ્રંથોનો અભ્યાસ કરશો તો પ્રેમીઓ જ પેદા થશે. સિંગલ ધર્મગ્રંથ નથી જેમાં લવ સ્ટોરી ના હોય. મહાભારતમાં તો મહાભારતના લેખકની શરૂઆત જ લિવિનથી છે, આમ જુઓ તો લિવિન નહીં, વન નાઇટ સ્ટેન્ડ. આનામાં હું એક શબ્દ ખોટો નથી બોલતો, આમાં તો કોઈને ચેલેન્જ કરવી હોય તો પડે મહાભારતને, સંસ્કૃતમાં શ્લોક વાંચી લે, પરાશર અને સત્યવતીના મિલન, શાંતનુ અને ગંગા અને ભીષ્મના જન્મની લવ સ્ટોરી, બરાબર, આમાં ક્યાંય અતિશયોક્તિ નથી, ક્યાંય ખોટું નથી, જૂઠ નથી. ઇન્ટરનેટમાં અત્યારે ગૂગલ કરીને તમારે શ્લોક વાંચવા ઈચ્છું છે, બરાબર. આપણે તો એ દેશમાં છીએ જ્યાં એમ નહીં કહી શકે ધર્મગ્રંથો વાંચો, ઋગ્વેદ વાંચશો તો અગત્ય લોપામુદ્રાની કથા છે. અગત્ય રાજા પાસે જઈને એમ કે હું એકલો રહીને થાકી ગયો છું, હવે મને તમારી કુવરી જો સંગીની તરીકે મળે તો મને મજા આવશે જીવનમાં. રવીન્દ્રનાથ ટાગોરે એવું લખ્યું, ગભો ન તાપસ્ય દિન મિલે તપસ્વીની, હું તપસ્વી થવા તૈયાર નથી જ્યાં સુધી મારી સાથે પાર્ટનર નહીં આવે તપસ્વીની. એટલે ભારતમાં આ ટ્રિકી ભૂમિ છે. આમાં મૂળ તો સંસ્કૃતિના નામે જે કથાઓ કરતા હોય તે સંસ્કૃતિ વાંચતા જ નથી, અડધાને તો સંસ્કૃત જ નથી આવડતું, એટલે ખબર જ નથી કે મૂળ સંસ્કૃતમાં શું શું ટેક્સ્ટમાં લખાયેલું છે. એટલે મેં કૃષ્ણની વાત કરી, મેં શિવની વાત કરી, આપણી નજર સામે છે રામાયણની વાત કરી, આનાથી બહાર તો ભારત તમે નહીં લઈ જઈ શકો. તમે રામકૃષ્ણ શિવની બહાર તો ભારત કેવી રીતે જશે મને સમજાવો, બરાબર. એટલે પછી શું છે કે મેં કીધું એમ કે ભાઈ અભાવગ્રસ્ત પ્રજા થઈ ગઈ, ભારતમાં ઋષિઓ પ્રેમીઓ હતા, સાથે રહેતા સંસારી ઋષિઓ, વશિષ્ઠ પાસે કામધેનુ ગાય અને વશિષ્ઠના પત્નીનું નામ અરુંધતી, આપણે વિશ્વામિત્ર મેનકા અને ભરતની વાત કરી, એટલે ભારતમાં તો તમે એનાથી દૂર નહીં રહી શકો. મંદિરોમાં જશો તો એ પ્રેમની કથા મળશે, ધર્મગ્રંથો વાંચશો તો એ પ્રેમની કથા મળશે. હવે જો અત્યારના જમાનાની તમે વાત કરો છો કે આજે શું થઈ રહ્યું છે, એમાં ચાર પાંચ વસ્તુ ભેગી થઈ ગઈ છે. એક તમે જેને છીછરાપણું જે કહો છો ને, બીકોઝ લેક ઓફ એજ્યુકેશન. આપણે માત્ર માર્ક્સની રેસ બનાવતી એજ્યુકેશન સિસ્ટમ પેદા કરી દીધી, તે તો છીછરો માણસ જ બનાવવાની ને, એને બધું જ છીછરું ગમશે. એને ઉપર ચીઝ ભભરાવેલું હોય આમ ઢગલા મોઢે, એવો જ પિઝા ખાવો છે, મેલ્ટેડ ચીઝવાળો પિઝા એને ફીકો લાગશે. એને એવું જ ખાવું છે કે જ્યાં તમે રાજકોટમાં આવો તો બરફના ગોલા ઉપર એક મુઠ્ઠી ભરીને ડ્રાયફ્રૂટ હોય, રજવાડી ગોલો. એટલે એને ગોલો નથી ખાવો, એને એ બતાવવું છે મારા હાથમાં ડીશ લીન સેલ્ફી પાડીને ઇન્સ્ટાગ્રામમાં લઈને કે હું તો રજવાડી ગોલો ખાઉં, જો એમાં મુઠ્ઠો ભરીને બદામ પડી છે એની ઉપર. હવે ગોલા અરે બદામ ન હોય, તમે બરફના ગોલા ખાવા છે બેઠા છો કે ખજૂરને બદામ ખાવા બેઠા છો, બરાબર. ગોલો તો ચૂસવાની મજા છે એને ઈસળી ઉપર ભરાવીને. તો આ વસ્તુ છીછરી જે પેઢી છે ને, આપણે કહીએ છીએ ને આછકલાઈવાળી પેઢી, છીછરી પેઢી, એનું રૂટકોસ છે ને એ પેઢીમાં નથી, આપણે બનાવેલી એકેડેમિક સિસ્ટમમાં છે. એમાં ક્યાંય એકચ્યુઅલ આર્ટ લવર પેદા નથી થતા.
એમાં કંઈ એકચ્યુઅલ જેન્યુઇન સેન્સિટિવ હ્યુમન બિંગ પેદા નથી થતા. તમે કોઈને પ્રેમ, હું માની લો કે ગુલાબને પ્રેમ કરું તો આ ફૂલ મારી પાસે છે, તો ધારો કે મને બહુ ગમતું હોય તો હું સાચવીને એની પાંદડી ખરી ન જાય તો એક પ્લાસ્ટિકની કોથળી માગીને એમાં પેક કરીને મારા ખિસ્સામાં મૂકું. પણ જો હું ગુલાબને આમ વીખી પીખી નાખું ને પાંદડીઓ તોડીને ચૂથી નાખું ને એને પગ નીચે કચડીને ઠેકડા મારું તો અમે ગુલાબને પ્રેમ કર્યો કહેવાય? તો આટલા બળાત્કારોની જે ઘટના બને છે એ કઈ જાતના સૌંદર્યના શૃંગારના ઉપાસકો કહેવાય? તમે જો સૌંદર્યને પ્રેમ કરતા હો તો મારી પાસે એક સરસ મજાનું નાનીકડું ચિત્ર હોય અને એમાં કંઈક ડાઘો પડી ગયો હોય તો હું પેટ્રોલ લઈ આવું ને કેરોસીન લઈ આવું ને કેમ લૂછું કે કલર ઉખડે નહીં ને એનો ડાઘો જતો રહે એના પ્રયત્નો કરું કે હું ચિત્રોના કટકા કરી નાખું. આ બળાત્કારીઓ તો ચિત્રોના કટકા કરવા વાળા છે, એ છે ને સૌંદર્યના પ્રેમી છે, એ છે ને શૃંગારના પ્રેમી છે. તો અત્યારે જે આછકલાઈ વધી ગઈ છે આપણી આસપાસ, એ જે લાગે છે બરાબર, એનું બહુ સિમ્પલ રીઝન હું એવું માનું છું કે એનું કારણ છે આપણું લેક ઓફ બેઝિક એકેડેમિક્સ. બાકી જો એવું આપણે માનતા હોય કે બહુ પ્રેમની વાતો આવે છે તો ભલે ના આવતી, બહુ હિંસાની વાતો આવે, બહુ નફરતની વાતો આવે બરાબર, એના કરતાં પ્રેમની વાતો આવે એમાં ખોટું શું છે? જાહેરમાં ઊભા ઊભા લોકો જાત જાતની બધી એક્ટિવિટીઓ કરતા હોય છે, મારામારી કરતા હોય છે, પથરા ફેંકતા હોય છે, છાણના પોદળા પડ્યા હોય છે, એક્સિડન્ટ થાય એટલા મોટા મોટા ખાડા હોય છે. અમદાવાદમાં ગયા વખતે દેવકીએ મૂક્યો તો આખો વિડીયો, ઓલા મકાનની નીચે આખું બેઝમેન્ટ જ ખાડામાં થઈ ગયું હતું બરાબર. આને બદલે કદાચ બે જણા ઊભા થઈને વળગીને ચુંબન કરતા હોય તો ભલે ને, આપણે ત્યાં તો આલિંગનનો એક પ્રકાર હતો, લતારાસક આલિંગન, વેલ જેવી રીતે વૃક્ષને વળગી હોય એમ કરો તો એને ભેટા કહેવા, તો ભલે ને ભેટતા. મેં પહેલાંય કીધું એમ, જે બે હોઠ છે એ ચુંબનમાં હશે ને, એ બે હોઠ છે એ ગાળો નહીં બોલતા હોય, કારણ કે એની પાસે કરવા જેવી બીજી મીઠી પ્રવૃત્તિ છે, બાકીના પાસે નથી એટલે નવરા બેઠા બીજા બધાને કેમ આનું આનું આમ કરી નાખો, આનું આમ કરી નાખો. પ્રેમી પાસે ટાઈમ જ નથી હોતો કોકને કોકનું ખરાબ કરવાનું, કારણ કે એટલું બધું ગુલતાન હોય છે એના પ્રેમમાં. એટલે નવી જનરેશન થોડીક વધારે પ્રેમ કરે તેમાં મને કંઈ વાંધો નથી લાગતો, બે ચાર પાત્રો બદલાવે તેને ખબર પડશે કે સાચું પાત્ર કોણ હતું બરાબર. હવે મેં કીધું એમ, બેગેજ વાળી પણ જનરેશન નથી રહી, આપણે બધા હતા, હું આવી ગયો, અમારા વક્તા હતું બરાબર. હવે એટલું બેગેજ લઈને પ્રવાસ કરવો હોય તો સામાન ઓછો રાખવો એ માને જ છે બધા. આ સ્ટેશન આવ્યું, બેગ ઉતરે, બેગ ક્યાં મૂકી દીધી ડબ્બામાં, આપણે ઉતરી જવાનું. સોરી, જવાબ લંબાઈ ગયો અને તમારો જવાબ એમાં રહી ગયો ટાઇટેનિક. અને આ તો ટફ ક્વેશ્ચન છે હો યાર, તમે આવું આવા આવા અઘરા સવાલ પૂછો, મોનિકા બેલુચી કેટ વિન્સ્લેટમાંથી કોણ વધારે ગમે એવું બધું છે. એટલે મને બંને ફિલ્મો વધારે ગમે. ટાઇટેનિક છે, એની ઇમ્પેક્ટ જે છે લવ સ્ટોરી, ઇઝ વેરી સિમ્પલ સ્ટોરી, એમાં બીજા લેયર્સ નથી તમે જુઓ તો, પણ એમાં એક આખું એક એક ડ્રીમ છે અને એક એક કરુણતા પણ છે પ્રેમની. માય હાર્ટ વિલ ગો ઓન, જમણે આપણે વાત કરી ને કે મૂવ ઓન, કે ભાઈ મારા સપનામાં તું મારી સાથે છો પણ જીવનમાં મારી સાથે નથી, બટ સ્ટીલ માય હાર્ટ વિલ ગો ઓન, એટલે બલિદાનની વાત છે ટાઇટેનિક પ્રેમમાં. ટાઇટેનિકમાં પ્રેમીઓ વિખૂટા પડે છે, લાલાલેન્ડના પ્રેમીઓ વિખૂટા પડે છે, પણ લાલાલેન્ડ ઇઝ મોર લેયર્ડ ફિલ્મ. એમાં એવું નથી કે પ્રેમીઓ મળી શકે એમ નથી, અથવા તો કંઈ વાહન તૂટી ગયું ને કોઈ લોકો છરી ચાકા લઈને આવી ગયા કે તમે પ્રેમ કરતા નહીં. લાલાલેન્ડનો પ્રેમ એટલે છૂટો પડી જાય છે કે એકને એમ લાગે છે કે મારી કરિયરનું આ પેશન છે, બીજાને એમ લાગે છે કે મારું આ પેશન છે, એટલે બે અલગ અલગ કરિયરની ડાયરેક્શનમાં જતા જાય છે ને એકબીજાથી દૂર જતા જાય છે. એમાં એમાં ઇવેન્ચ્યુઅલી મેમરી છે, યું હોતા તો ક્યાં હોતા, લાલાલેન્ડ ઇઝ અ ફેન્ટસી, ઇન વે છેલ્લે બતાવીએ છીએ એ ફેન્ટસી, એ રીતે વધારે ઇન્ટરેસ્ટિંગ છે. યસ, હેલો બરાબર, એક પ્રશ્ન. પણ એમાં એવું છે કે એમાં એવું તો એવું બધું તમે વિચારશો ને તો ઘટોચકચ આટલી મોટી સાઈઝનો કેવી રીતે થઈ જાય બરાબર. મહાકાવ્યો છે ને, એને સળંગે સળંગ જેને કહેવાય સૂત્રાત્મક તરીકે સ્વરૂપમાં નથી મૂકવામાં આવ્યા. કથા, વાર્તા, ફેન્ટેસી, ફેન્ટેસી ઇઝ અ બ્યુટિફુલ એલિમેન્ટ. ભારતે તો બહુ એનો સ્વીકાર કર્યો છે. હિન્દુસ્તાન તો કિસ્સા કહાનીઓ કા દેશ છે, આપણા ધાગા તાણાવાળા વાર્તાઓના બનેલા છે. એટલે વાર્તા તમે બોલજો, અત્યારે મેં ચાર પાંચ વાર્તાઓ કહી દીધી એક પ્રવચનની અંદર. તો સ્ટોરી ટેલિંગ હજી આ દેશને ગમે, એટલે સિનેમા આ દેશને ગમે, સિરિયલો જોયા કરે. અનુપમાનું શું થયું, અનુપમાનું શું થયું, એટલે આખો કોવિડ આવીને જતો રહ્યો, અનુપમા નથી જતી. એટલે
યસ યસ. એટલે તમે જે કહો છો ને કે પાંચ હસબન્ડ કેવી રીતે, એવા તો તમે જો લોજિક ગોતવા જશો તો આઠ બાળકો જે ગંગા અને સંતાનોના હતા એને કેમ વહાવી દીધા, ક્યાંય લોજિક નથી. બરાબર, પછી તે ઇન્ટરપ્રિટેશન છે પણ લોજિક નથી, પહેલી વાત. બીજું, આજે પણ આદિવાસી સમાજો એવા અમુક છે કે જ્યાં સ્ત્રી એકથી વધારે પુરુષ સાથે રહી શકે. ભારતમાં એવા આદિવાસી વિસ્તારો છે અને આદિવાસી સમાજો છે. એટલે એવું બન્યું હોય કે મહાભારત જેવું કહેવાય છે કે ભાઈ બધા જ કલર્સ અને કલ્ચર એને લઈ લીધા છે પોતાની અંદર. એટલે આ કે બહુ પતિત્વ પત્નિત્વ તો બધાને એ કોમન લાગે છે, ત્યાં સવાલ નથી થતો. કૃષ્ણને આઠ રાણીઓ કેમ, એવા સવાલ તો આપણે નથી કરતા. દશરથને ત્રણ પત્નીઓ કેમ હતી, તો રામે એક પત્ની વ્રત ધારણ કર્યું, ત્યાંથી એક પત્નીવાળી વાત ભારતીય સમાજમાં આવી. બાકી કઈ એવો સવાલ તો કોઈ કર્યો જ નથી કે તો રામ દશરથને કેમ ત્રણ પત્ની. એટલે આપણે પુરુષના એંગલથી મેં ત્રણ પત્ની કીધી એમ, તો સ્ક્રીનો ટાઇટેનિકનો ડાયલોગ છે ને, વુમન સાઈડ ઇઝ ઓશન ઓફ સિક્રેટ્સ. યસ, લાસ્ટ. તો તમને સ્ત્રીએ કેમ ખબર પડે કે કેટલા છે ને કેટલા નહીં? યસ. રોજ બરોજમાં કયો રંગ છોડી દેવો જોઈએ અને કયો રંગ અપનાવી લેવો જોઈએ? ઘર્ષણ એ રંગ છોડી દો તો વાંધો નથી આવતો. એટલે ઈર્ષા વગર કઈ થાય નહીં, પણ નિભાવવા માટે તમારે ઈર્ષા કંટ્રોલ કરવી પડે. સ્ટાર્ટિંગ પોઈન્ટ જ છે, તમે કારની ઇગ્નિશન પોઈન્ટમાં તમે ચાવી મૂકો એટલે પેટ્રોલની અંદર પિચકારી છૂટે અને કાર ચાલુ થાય, પણ પિચકારી વચ્ચે છૂટે રાખે કાર ચાલે નહીં. પછી તમારે એક્સેલરેટર ઉપર મેન્ટેનન્સ ઉપર સ્પીડમાં જવું પડે ને, એનું ગિયર એવી રીતે મૂકી દેવું પડે કે આ એસીએ મેન્ટેન થાય, સાઇન્સ મેન્ટેન થાય. એટલે આપણે તો આ પ્રેમ નિભાવવાની વાત કરીએ છીએ, ખાવા માટે બરાબર છે, પણ આજે અમને એક પૂછવાનો છે એટલે આપણે ટૂંકા જવાબ રાખીએ. ચાલો બોલો. જેમ કીધું કે ટ્રસ્ટ, જ્યાં ટ્રસ્ટમાં એમ લાગે કે અહીંયા ક્યાંક દિવાલ આવી છે, કોઈ માણસ દાખલા તરીકે સારી વાત કરો કે પ્રેમ કરો એ વાયોલન્સ ના કરી શકે. હમણાં આપણે બહુ લાંબી ચર્ચા કરી, બરાબર. તો જે મીનિંગે તમારા લવમાં ફિઝિકલ, ઇમોશનલ, મેન્ટલ ઓર વર્ડ બાય વર્બલ એબ્યુઝ અને વાયોલન્સ શરૂ થઈ જાય તો સમજી લેવાનું કે આ એક્સેપ્ટ કરવાનું ન હોય. ધીસ ઇઝ અબ્યુઝ, ઓકે, ધીસ ઇઝ વાયોલન્સ. બળજબરી છે, જ્યાં કોઈ પણ પ્રકારનું ફિઝિકલ ઇમોશનલ વાયોલન્સ પણ છે. બહુ સાદો સીધી વાત છે ને, તમે એક્સેપ્ટન્સ એની સાથે જ રાખી શકો કે જે તમારી સાથે એક્સેપ્ટન્સ રાખે, નહીતર તો આગળ ચાલે જ નહીં ને, કથા જ બને નહીં. આપણે મેઇન ચીજ વાત છે ટ્રસ્ટ. યસ, મેઇન ચીજ એ છે કે ટ્રસ્ટ ક્યાં ગયો ક્યાં પછી બધું જ ભાઈ. આ જે બધી આપણે 25 વર્ષ પછી છૂટા પડ્યા, 35 વર્ષ પછી છૂટા પડ્યા, એનો બ્રિજ ઓફ ટ્રસ્ટ બધું હોય છે. બરાબર, છોકરાઓ થઈ ગયા હોય, જે આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર સાથે થયું, ગવર્નર હતો, છોકરાઓ થઈ ગયા, મોટી કરિયર, પણ પછી એની વાઇફને ફરની ખબર પડી, ડિવોર્સ આપી દીધો. ટાઈગર વુડ્સ, એટલે બધી જગ્યાએ હોય જ છે, એ વાત સાચી જ છે. ટ્રસ્ટ અને ટ્રસ્ટ એટલે જો એમાં એવું છે કે તમે આકર્ષણ ન થાય, મેં એટ્રેક્શનને એટલો લીધો છે, આકર્ષણ ન થાય એવું તો બને નહીં, એ તો બનવાનું જ છે. આકર્ષણ થાય કારણ કે હ્યુમન બિંગનું સોફ્ટવેર જ એવી રીતે બન્યું છે કે એને કોઈના દેખાવ માટે, કોઈના સ્વભાવ માટે, કોઈના અવાજ માટે, કોઈના બાળ માટે કઈ પણ પ્રકારનું આકર્ષણ થઈ શકે. બરાબર, પણ આકર્ષણ થવું અને તમારું કમિટમેન્ટનો ભરોસો ઉખાડી દેવો બે ઘટના વચ્ચે ફરક છે, બે બાબત વચ્ચે ફરક છે.
મારે સોસાયટીમાં કોઈ સરસ મજાની લેમ્બોર્ગિની કાર પાર્ક થાય 7 કરોડની, એ જોઈને આપણે બહુ બધું એની સાથે મેં સેલ્ફી પડાવી છે. કાર નથી ગમી એવું તો ખોટું નહીં બોલું, બરોબર, પણ કાર મારી નથી, મારી કેપેસિટીની બહાર છે, મારી ઓનરશિપ પણ કારની નથી, બરોબર. તો મારે કઈ એટલે કાર તોડીને કાર બગાડી ન જવા, એ ફરક છે, એ બારીક ફરક. એટલે જો એજ્યુકેશનની વાત કરો કે એવા ફરક આપણે ત્યાં સંભવ શીખવાડવામાં નથી આવતો, એટલે શિક્ષણ પદ્ધતિ એ નથી શીખવાડતી, એટલે મા બાપો એટલા વ્યસ્ત હોય છે એ નથી શીખવાડી શકતા, તો એને કોઈ નથી શીખવાડે એટલે બિચારા નથી શીખવાડી શકે. લાસ્ટ ક્વેશ્ચન પેલા ગુલાબી, હા ગુલાબી રંગ ગુલાબીથી આપણે પૂરો કરીએ. અજયભાઈ બિગ ફેન ઓફ યોર્સ, નાનપણથી આપને વાંચીને પ્રેમ સમજ્યા છે અને પ્રેમ શીખ્યા છે. ઘણું બધું આપે પ્રીતકીય સુખ હોયમાં અને પ્રેમ રંગમાં ઘણા બધા પંક્તિઓ અને રચનાઓ પણ અંદર ટાંકી છે, તો આપની પ્રેમ વિશે ગમતી પ્રિય કોઈ કવિતા કે પ્રિય કોઈ શાયરી કે શેર? પ્રેમનો પ્રસંગ એ તો ક્યાંય સાંભળે નથી, તો એ કવિતા પછી વાંચો પહેલા. પ્રસંગ નામ વગર પણ એ તો સેફ્ટી કોન્શિયસ તો રાખવી પડે ને, કારણ કે એ શીખવાનું છે લોકોએ, એ લોકો મોટા ભાગે નથી શીખી શકતા. લોકો આખા આજે સ્ક્રીનશોટ રેકોર્ડિંગ નો યુગ આવી ગયો ને, પોપે તો કીધું હતું પૂરો એટલે કાલે બધું પકડ્યું. જયભાઈ પોપે તો કીધું હતું, પણ એ તો સામી વ્યક્તિ પેલી લેડીએ કહ્યું, પોપે નથી કાઢ્યું, પોપે સામે ચાલીને બધું એમ નથી કીધું કે આ સ્ત્રી વિશે વાત કરી રહ્યો છું, બરોબર. સ્ત્રીએ પેલા પત્રકાર ની મુલાકાત આવી પછી પોપે રિસ્પોન્સ કર્યું, અને ઇટ્સ અ ક્રેડિટ કે એમણે સરસ રિસ્પોન્સ કર્યું, બરાબર. આવા આમ આમ નેતા હોય, પ્રેમ કરતા હોય, ધર્મગુરુનો પ્રેમ કરતા હોય તો સારું ને, બાકી ખોટું તો છે, બરાબર. અટલ બિહારી વાજપેયી એક જગ્યાએ જમવા કે તમારા સવાલનો જવાબ આપું છું, આ તો ખાલી વાજપેયી છોડી દે, ચાલો વાજપેયી બિચારા આવે બિચારા છોડી દીધું. તો પ્રેમ નો પ્રસંગ એટલે હવે મારા કેસમાં એવું છે કે પ્રેમ થયો હોય એનો પ્રસંગ હોય તો પ્રસંગ ભેગો આવ્યો હોય, એટલે કેમ ન થયો હોય એનો પ્રસંગ હશે, બરોબર. એટલે હું તમને એવો એકાદ પ્રસંગ સંભળાવ યાદ કરીને કે કેમ ન થયો, બરાબર, એવું શું વાત આવી કે ન થયો. તો એક વખત એક વ્યક્તિ જે મને બહુ ગમતી હતી, એના માટે મેં આપણે બધા લેખક વેખક કહેવાય ને, એટલે એમ થાય કે કઈ આઈડિયા વિચારી, આઈડિયા એમ, એટલે આઈડિયા વિચારી મેં એમ નક્કી કર્યું કે ભાઈ આ હું ભણતો એ સમયની વાત છે જયારે મુશી મુશી તીરે દવના આપણા બધા ફોટા ફૂટતા હોય ને ધ્યાનમાં, તો મેં અરીસો પેક કરીને એમ કીધું કે ભાઈ અંદર પાછળ એક પેલું લેખું હતું સરસ મજાની કવિતા, કે ભાઈ આ અરીસો પર પોતાનો ચહેરો જોવો પાછળ કવિતામાં છે, એટલે મેં કીધું કે આ પ્રેમમાં તો મૌનની ભાષા બહુ કારગર નીવડે, એવું તો આપણે બહુ બધું મુકેશભાઈ ને બધા જે મંચ ઉપરથી બોલતા એવું સાંભળી ગયા, એટલે મેં કીધું આપણે બોલવું નથી, આંખોથી લઈશું કામ બોલવું નથી એમ કરીને આપણે પેક કરેલો અરીસો પકડાવી દીધો બર્થડે ગિફ્ટ તરીકે. હવે પાછળ લખાણ હતું એ મેં લખેલું હતું એમ રેડ કલરથી, અને આગળ અરીસો હતો, અરીસો જોવે ને આમ પલટાવે એટલે પાછળનું લખાણ, એટલે એને આમ અરીસો જોયો ગિફ્ટમાં, એટલે પહેલા પોતાની પર્સમાંથી લિપસ્ટિક કરી લિપસ્ટિક ખરીદી કરી લીધી અરીસામાંથી, બરોબર, લિપસ્ટિક સરખી કરી, એટલે મેં કીધું વાહ આ તો અરીસોને ગયો એટલે કામ લાગશે, બરોબર. એટલે આપણે તો ઉભા હતા મૌન 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 કરીને, તો ઉભા થઈ અને એને નીકળવાનું જયારે હતું ત્યારે બધા વચ્ચે બે હાથ મિલાવવાનો હતો, હાથ મિલાવ્યો, ચોકલેટ હતી અરીસા ભાઈ ચોકલેટ લઈ લીધી, બરોબર. અને અરીસો આમ ટ્રાય કરી પર્સમાં ફિટ કરવાની, નાનો અરીસો હતો એની, બરાબર, પણ પર્સમાં કંઈક એને બધું ભરાયેલું હશે, સ્ત્રીઓની પર્સમાં શું શું ભરાયેલું હોય એવું હરમાયોની ના પર્સ જેવું છે, હેરી પોટર હાથ ના ફરક કંઈક આવ્યા જ રાખે આવ્યા જ રાખે, તો એવું કંઈક ભરાયેલું હશે, અરીસો ફિટ નથી એ પર્સની અંદર.
એટલે હવે અમારી મુલાકાત પૂરી થઈ ગઈ હતી, મને તમે કા વાંચશે જોશે એટલે પછી કઈ રિસ્પોન્ડ કરશે, તો એને મને ઉભા થતી વખતે ડસ્ટબિન મારી શું નાખી દીધો સાથે, લખાણ પણ ગયું પાછળ અનિસરી ગયો કે ભાઈ આ તો અળીસા આપણે ટૂંકવા, એના મનમાં એવું હશે કે ભાઈ મેકઅપ ના મિરર તો આપણી પાસે પડ્યા જ છે, આપણે આ વધારે મિરર અત્યારે સમાતો નથી, ફિટ થઈને શું કરવું, અને વ્યક્તિને તો આપણે હાથ મિલાવી જ લીધો છે ને, એટલે પછી બહુ મૌનની ભાષા કામ નથી કરતી એવું મને ત્યારે અહેસાસ થયો, પહેલા કરતા બોલીને કીધું હોત ને કે આમાં શું છે આ પાછળ વાંચવાનું છે તો કદાચ ખબર પડે, પણ જે રીતે એને અરીસો ફેંકી દીધો ડસ્ટબિનમાં એટલે આપણે એમ જો કે આવી રીતે આ દિવે ફેંકી જશે કોઈ ભી, એટલે આમાં બહુ આગળ વધવા જેવું નથી, એટલે આપણે પછી ત્યાંથી આગળ બીજા પ્રયત્નો કર્યા છે. એક લાસ્ટ ક્વેશ્ચન આઉટ ઓફ કોર્સ, કેટલી ફિલ્મો જુઓ છો? ધનેશ માટેના સરસ ફિલ્મોના બહુ રોજની પ્રવાસ ના કરતો હું તો રોજ ની એક જ, ઘરે હોઉં તો નેટફ્લિક્સ મૂવી બધા સબસ્ક્રિપ્શન રાખ્યા છે, લાયન્સ ગેટ એવા જો કે લોકો કતરા કે એવી બધી બધી રાખ્યા છે. આપના દરેક પોતરણમાં ફિલ્મોના ડાયલોગ કે ફિલ્મોના ગીતો વધારે છે, એ કદાચ આપના પ્રવચનને વધારે રસાળ અને વધારે. હું તમને ચાલો તમને પૂછું છું, મુકેશભાઈને ખબર છે પણ હું તો તમને પૂછું છું એટલે તમને કહી દઉં, અહીંથી પણ એક મિત્ર સાથે મારે ફિલ્મ જોવા જવાની છે, એટલે મને તો આટલો શોખ છે કે ભાઈ બે અલગ અલગ મિત્રો છે, એક છે એ એડવોકેટ છે એટલે એ આજે સાંજે ફ્રી હોય કાલે ફ્રી હોય બરોબર, એક મિત્ર છે એ અમારા પોલીસ ખાતામાં છે આઈપીએસ છે, એટલે એને તો કેવું હોય કે એ તો એટલે જવા માટે પછી જગ્યા કરવી પડે, એની નાઇટ શો માં આવી શકે દિવસે તો આવે તો સાહેબ ફિલ્મ જોવા આવ્યા, સાહેબ ફિલ્મ જોવા આવ્યા એવું થઈ જાય બરોબર, તો એને મને એમ કીધું કે ભાઈ સેટરડે નાઇટ શો મારા માટે નાખજો, હું રવિવાર ની વાત નહીં કરું, રવિવાર ફિલ્મ જોવા નહીં આવું બરોબર, તો જે એડવોકેટ મિત્ર છે એને મારે રવિવારે એન્ટરટેન કરવાના છે, એટલે આપણે બે મિત્રો છે બે ની કંપની મળશે બરોબર, અને ઓટોમેટિકલી બે ફિલ્મો જોઈ જશે આ જ ગામમાં. मजा तो तभी आता है जब दिल दिल से मिलता है, मुश्किल मगर यह है कि यह दिल बड़े मुश्किल से मिलता है, आ बड़ा प्रश्न ना जवाब छे बड़ी मुश्किल से मिलता है, આપણે આના પછી બહુ સુંદર પ્રવચન બહુ જ ઇન્ટરેક્શન પ્રવચન કરતા પણ સો વેરી નાઇસ ઓફ યુ, એક મેમેન્ટો પ્રેઝન્ટેશન આપણે કરીશું, નેશનલ એન્થમ ગાઈશું, એક ગ્રુપ ફોટોગ્રાફ, બધા જ માત્ર રોટેરિયન્સ નહીં પણ આપ સૌ, મારી રિક્વેસ્ટ છે કે આપ સૌ અહીંયા આગળ આવજો જે રીતે આપણે ઊભા રહીએ, પણ એક ગ્રુપ ફોટોગ્રાફ એક યાદગાર ફોટોગ્રાફ લઈએ, અને આ મેમેન્ટો અને અમારી જે સ્મૃતિ ચિહ્નો જે આપણે આપીએ એ પહેલાં મારે મોટો થેન્ક્સ પહેલાં જ કરી દેવું છે, આઈ જસ્ટ વોન્ટ ટુ થેન્ક, આઈ નીડ એ ગોલ્ડન ટંગ ધેટ ધેન હની ટુ સે થેન્ક યુ જય, થેન્ક યુ સો મચ ફોર કમિંગ, ગિવ અ બિગ હેન્ડ. જયને મેં ફોન કર્યો તરત બી એક્સેપ્ટ, તમે કોઈ તારીખે તમે કોઈ વિષય પર, અને વી રિયલી એપ્રિશિએટ the way you responded and you have પણ એવા રિસ્પોન્સ તમે બંને મને કાયમ આપ્યા છે, તો રેસિપ્રોકેશન, થેન્ક યુ સો મચ, તમે કોઈ દિવસ એમ નથી કીધું કે ઉભારી આપણે પછી વાત કરશું, એન્ડ વી આર વેરી પ્રાઉડ ટુ હેવ અ ફ્રેન્ડ, અને આજે અહીંયા રોટરી ક્લબ અમદાવાદ મેજેસ્ટીના તમામ સભ્યો એમના ફેમિલી મેમ્બર્સ આવ્યા છે, સૌનો આભાર માનું છું, અહીંયા અન્ય કેટલી બધી રોટરી ક્લબ્સ છે અમદાવાદમાં છે, બધાના સભ્યો આવ્યા છે, પ્રેસિડેન્ટ આવ્યા છે, આસિસ્ટન્ટ ગવર્નર્સ આવ્યા છે, એ બધાનો આભાર માનું છું, અહીંયા જે અમારા પ્રેમથી બીજા જે નોન રોટેરિયન મિત્રો છે એ બધાને, એ બધા પણ અહીંયા આવ્યા છે, લાયન અમે દુષ્યંત અહીંયા આવ્યો છે, થેન્ક યુ દુષ્યંત, લાયન દુષ્યંત ફોર કમિંગ, અહીંયા મારા સ્કૂલનો મિત્ર અહીંયા આવ્યો છે, એ મહેન્દ્ર પટેલ, જે 1975 અમે લોકો સાથે 68 છે, સો થેન્ક યુ, અહીંયા મારા મેડિકલ કોલેજનો મિત્ર ડૉક્ટર રાજન ડંગશાળી હી હેઝ કમ હિયર, રાજન આ રીતે હી જસ્ટ લે, તો એ મારા ને વિદુલાનો ક્લાસમેટ છે, અને અહીંયા આપણે હમણાં વાત કરી શૈલેષ ઠાકરની ને અનિલ રેલિયા તનુજાની વાત કરી,
તો એ લોકો માત્ર મિત્ર તરીકે નથી આવ્યા, બંને અમારા ઓનરરી મેમ્બર્સ છે. ગિવ અ બિગ હેન્ડ ટુ શૈલેષ ટુ હેવ કમ હિયર. અહીંયા જયભાઈ એક એક વ્યક્તિ એવી છે, એક સ્ત્રી એવી છે જે એને એનું એનું નામ વાસવ દત્તા છે, જે પોતાના હાર્ટ સર્જરી પછી અહીંયા તમને પ્રેમની વાતો સાંભળવા આવે. બિગ હેન્ડ ટુ વાસવ દત્તા, સો વેરી મચ. She is a lawyer and she underwent a very successful heart surgery. અને હું એના માટે ખૂબ સૌનો આભાર માનું છું. અને તાંદુર તત્વ એમથી ભારે જ હોય છે, પણ એમાં જ્યારે લાગણી ભળે ત્યારે જ હોય છે. મેમેન્ટો પ્રેઝન્ટેશન માટે હું રિક્વેસ્ટ કરું છું મેજેસ્ટીના તમામ સભ્યોનો, બધા પાસ્ટ પ્રેસિડેન્ટ્સ જે પાછળ બધા તમે ઉભેલા દેખાય છે એ બધા પણ આગળ આવો, જે વચ્ચે બેઠા છે આપણા ઓલ લેડીઝ, અને અહીંયા આપણા દિગ્નિટરીઝ પણ આગળ આવો અને એમને શાલ ઓઢાડો, અને ત્યાં સુધી સૌ સ્ટેન્ડિંગ ઓવેશન ટુ જય વસાવડા. બિગ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ટુ જય. સંજય મેન તું સામે છે ને, બે છેડા આવો આવો આપણે બધા આવો, એક છેડો આવે મહેન્દ્ર નીતિનભાઈ આવો અહીંયા બધા શાલ લઈને તમે જયપ્રકાશભાઈ